વર્ષો પહેલા એક સંગોષ્ઠી એવી કરી હતી જેમાં વિનોદ ભટ્ટ હતા, નિરંજન ત્રિવેદી અને રતિલાલ બોરીસાગર ત્રણેય લેખકો હતા. આ બેઠક એવી છે કે જેમાં કાર્યક્રમોમાં હાસ્ય પ્રસ્તુતિ કરનાર હાસ્યના ત્રણ ઉપાસકો છે. વળી આ ત્રણેય લેખકો પણ છે. આ બેઠકનું સંચાલન પણ એક એવી વ્યક્તિ કરે છે કે જે નર્મ મર્મમાં બોલી શકે છે. ત્રણેય વક્તાઓ અને સંયોજક શ્રી ભદ્રાયુ વચ્છરાજાની, શ્રી શાહબુદ્દીન રાઠોડ, શ્રી જગદીશ ત્રિવેદી અને શ્રી સાંઈરામ દવે સ્ટેજ પર પધારશે. પૂજ્ય બાપુ શાહબુદ્દીનભાઈને સૂત્રમાલા અને રામનામીથી સત્કારે છે. શ્રી ભદ્રાયુ વચ્છરાજાની, શ્રી જગદીશ ત્રિવેદી, અને શ્રી સાંઈરામ દવે. ચારેય મહેમાનોની જનોઈ પહેરાવવાની વિધિ અહીં ચાલે એ દરમિયાન થોડી વાતો કરું. એક સમસ્ત હાસ્ય પ્રસ્તુતિકારના ગુરુ કહી શકાય એવા શાહબુદ્દીનભાઈ રાઠોડ, વનેચંદનો વરઘોડો એવો શબ્દ કોક સાંભળે એટલે તરત જ એમને શાહબુદ્દીનભાઈ સ્મરણમાં આવી જતા હોય, એટલા એ એમના પાત્ર સાથે ઓતપ્રોત થઈને સમગ્ર ગુજરાતને એમણે હસાવ્યા છે. કિશોર કુમાર આપણી હિન્દી ફિલ્મના એક સમર્થ અભિનેતા, હાસ્ય કલાકાર, પણ જ્યારે પોતાના ચિત્રો બનાવવાનું મન થયું ત્યારે એક જુદો જ રંગ એ માણસે બતાવ્યો. કલ્પના ન કરી શકીએ કે આ કિશોર કુમારે બનાવેલી ફિલ્મ છે દૂર ગગન કી છાંવ મેં અને દૂર કા રાહી, એટલે જગત આખાને હસાવ્યું, પણ એની અંદરની જે પીડા, એનો અંદરનો માઇલો જે વસ્તુને ચાહતો હતો એવી ફિલ્મો એણે આપણને આપી. આ ત્રણેય કાર્યક્રમોમાં સૌને હસાવે છે, લખે પણ છે, પણ કદાચ હજી બીજું એ શોધી રહ્યા હશે પોતાને ગમતી બાબતનું, અને એટલે એ બધાના એક વિશિષ્ટ શોખ પણ છે. નૈવાશાની કથામાં જવાનું થયું ત્યારે કન્ટ્રી ક્લબમાં સાહેબ સવારમાં અને સાંજના સમયે નાના નાના જિરાફ ને બધા ફરતા હોય એની વચ્ચે ક્યાંક એક વૃક્ષની છાયામાં બેઠા બેઠા ચિત્રો બનાવતા હતા, એમને ચિત્રકલાનો શોખ છે. જગદીશ ત્રિવેદી કવિતામાં રસ લે છે, એણે પ્રતિકાવ્યો લખ્યા, રૂખડ કાવ્યો લખ્યા,
બાપુએ જ્યારે જ્યારે પણ રૂખડનો ઉલ્લેખ કર્યો એ બધા સંકેતો ઝીલીને એમણે રૂખડ કાવ્યો લખ્યા. અને હરિવંશરાય બચ્ચનનું મધુશાલા, એમનો સમછંદી એમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તો સાંઈરામ દવે પણ સંગીત સાથે તો સંબંધ છે જ, કાર્યક્રમોમાં એ ગાય, ઉપરાંત કવિતા લખવાનો શોખ છે. વર્ષો પહેલાં કવિતામાં સુરેશ દલાલે એમની કવિતા છાપી, ત્યારથી આ એમનો એક શોખ છે એનો આપણને ખ્યાલ આવ્યો છે. આમ તો વિશેષ પરિચય ભાઈ આપવાના છે ભદ્રાયુ વચ્છરાજાની, પણ એક વિધિ ચાલતી હતી એ પૂરી થઈ છે. ઉપનયન સંસ્કાર. આ સંગોષ્ઠીનું સંયોજન એક વજનદાર માણસ કરવાના છે, ભદ્રાયુ વચ્છરાજાની. એ ગંભીર વાત પણ વજનદાર વાત પણ કરી શકે છે. રવીન્દ્રનાથ ટાગોરની કવિતા વિશે એને બોલવાનું આપણે કહીએ તો એ વજનદાર વાત આવે. અને હાલતા ને ચાલતા સતત નર્મ મર્મ તો એ વેર્યા જ કરે છે, એટલે હળવાશની વાતો પણ એ ખૂબ સારી રીતે કરી શકે છે. અને એટલે આમાં સંયોજક તરીકે એમની અમે પસંદગી કરી છે કે આપણે આ હાસ્યની સંગોષ્ઠી છે એના જે સંયોજક હોય એને થોડી રમતી રાખે, હસતી રાખે, તો એમ સમજીને એમને જવાબદારી સોંપી છે. અને હવે એ પોતાની જવાબદારી ઉપાડી લે એવી એમને વિનંતી. શ્રી ભદ્રાયુ વચ્છરાજાન. પ્રિય બાપુ અને આપણે સૌ, આજના દિવસની આ બીજી હાસ્ય ગોષ્ઠીમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અપેક્ષા એવી હતી કે વહીવટના લેખાજોખાની સંગોષ્ઠી ભારેખમ થશે, અને એટલે આ સાથે જોશી બંધુઓએ હાસ્ય ગોષ્ઠી બીજા સેશનમાં રાખી. પણ સવારના ચાર ધુરંધર વહીવટદારોએ વહીવટની વાત એટલી બધી હળવાશથી કરી કે મને એમ લાગે છે કે અમારે એ દોર હવે આજે આગળ વધારવાનો છે. ભાગ્યેશભાઈએ તો વાત વાતમાં કહ્યું કે ફાઇલ ગાય ખાઈ જતી હતી, તો એક બહેને જમતા જમતા મારી બાજુમાં બેઠા હતા, એનો પેન્શનનો કેસ અટવાયેલો છે, એણે મને કહ્યું કે ભાઈ આપણી ફાઇલો ગાય આમ ખાઈ જાય. પછી મેં એને સધિયારો આપ્યો કે બેન એવું ન હોય, આ લોકો ગાય નહીં એમ કઈ ખાવા દે એમ છે નહીં. મિત્રો, મને પ્રશ્ન તો હતો કે ભારે બેઠકનું સંકલન હળવી વ્યક્તિને સોંપ્યું અને હળવી બેઠકનું સંકલન ભારે વ્યક્તિને સોંપ્યું. સારી વાત છે. મને વિચાર પણ એવો આવ્યો કે ભાગ્યેશભાઈ તો વહીવટદાર છે એટલે ત્રણ ભેગા ચોથા ભળ્યા, પણ હું તો કઈ હાસ્ય કલાકાર છું નહીં, તો મને કેમ આ ત્રણ ભેગો ભેળવ્યો હશે. પણ પછી મને એમ લાગ્યું કે હું હાસ્ય કલાકાર નથી, પણ સદા સર્વદા હસતો જીવતો ચોક્કસ છું, અને એટલા માટે આ સંગોષ્ઠીનું સંકલન હું કરું છું. મને એવો વિચાર આવ્યો છે કે સામાન્ય સંજોગોની અંદર જ્યારે જ્યાં જેટલું હસવું જોઈએ એટલું આપણે હસવાનું ચૂકી જઈએ છીએ,
એટલે પછી આપણે લાફ્ટર ક્લબના મેમ્બર થઈને ખાસ બીજે દિવસે હસવા જતા હોઈએ છીએ. વાહ. અને મારી સાથે આજે એવા ત્રણ ધુરંધર લોકો છે કે જો હું એને છૂટા મૂકું તો સંકલનકાર તરીકે એક લીટી મને બોલવાનો ચાન્સ ન મળે એટલું એ લોકો બેટિંગ કરી શકે. આમ તમે જુઓ તો 40, 50, 60 અને 80 એવો અમારો ઉંમર છે. બરાબર. પણ નોંધવા જેવી બાબત એ છે કે શાહબુદ્દીન ભાઈએ જયારે જીવનનો પહેલો કાર્યક્રમ આપ્યો ત્યારે જગદીશની ઉંમર 2 વર્ષ હતી અને સાંઈરામનો જન્મ થવાનો બાકી હતો. હવે આ સંજોગોમાં 60 વર્ષના માણસ ઉપર કેટલી મોટી જવાબદારી છે તમે સમજી શકો છો. એટલે મેં એક બાજુ 40 વત્તા 50 90 સરવાળો કર્યો છે અને બીજી બાજુ 80 એકલાને રાખ્યા છે. બે પલ્લા બેલેન્સ કરવાનો હું પ્રયાસ કરું. પણ આમ શાહબુદ્દીન ભાઈનું પલ્લું તો એટલું ભારે છે, એટલું ભારે છે કે એમનો પરિચય આપું કે એમના વિશે કંઈ કહું તો મને મારી જાત બહુ નાની લાગે. એટલા માટે નાની લાગે કે અમારા વરિષ્ઠ શિક્ષક છે અને શિક્ષક હાળો આટલું બધું કોઈને હસાવી શકે. એમાં પાછા એ ઘણા વર્ષો આચાર્ય રહ્યા. મને એવો પ્રશ્ન થતો હતો કે આ બધું જે સ્કૂલમાં નથી થઈ શકતું એ જે બાર કરે છે કે શું. એટલે હું એમને ત્યાં જઈ આવ્યો છું જ્યારે તેઓ આચાર્ય હતા ત્યારે તેમની સ્કૂલમાં. પણ મને જાણવા મળ્યું કે પોતાની સ્કૂલ, પોતાના શિક્ષકો, પોતાના વિદ્યાર્થીઓ માટે પણ શાહબુદ્દીનભાઈ એક તરોતાજા સ્મિત વેરતા વ્યક્તિત્વ તરીકે જીવ્યા છે. અને એવું લાગે છે કે હકીકતમાં શાહબુદ્દીનભાઈનું હું આજે પહેલું સ્વાગત એક ઉત્તમ આચાર્ય તરીકે, બીજું સ્વાગત એક અતિ ઉત્તમ શિક્ષક તરીકે અને ત્રીજું સ્વાગત એક અત્યુત્તમ હાસ્યના સર્જક તરીકે કરી રહ્યો છું. આ વાત હું કહું ત્યારે મને એવું લાગે સવારના ભાગેશભાઈએ જે વહીવટની વ્યાખ્યા આપી એ વ્યાખ્યા એવી પણ છે કે જેમાં વહી ઓછી હોય અને વટ જાજો હોય એ વહીવટ કહેવાય. પણ હકીકતમાં મને એમ લાગે છે વાગેશભાઈ કે આ હાસ્યનો વહીવટ તો એવો છે કે એમાં વહી પણ ઓછી હોય તો ન ચાલે અને વટ પણ ઓછો હોય તો ન ચાલે. અમારા આ કહેવાતા જુવાન, કહેવાતા જુવાન લે લે હાસ્ય કલાક 40 એ તો જુવાન ન કહેવાય, છતાં તમે કહેતા હો તો કહું. આપણી સામે બિચારા કાચા કુંવારા લોકો બેઠા છે એની આપણે ચિંતા કરવી ને. બિલકુલ. આમીન. તો એને એટલો બધો પગદંડો જમાવ્યો છે જગતની અંદર કે કદાચ તમારે સાંઈરામ કે જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ રાખવો હોય કે એને મળવું હોય તો વર્ષોના વર્ષ લાગે એવું એમનું અસ્તિત્વ છે. એટલે એ વહી અને વટ બંનેને એક બાજુ મૂકીને જે ચલાવે છે એવું હાસ્ય છે. અમે આયોજન થોડું વિચિત્ર પ્રકારનું કર્યું છે અને આયોજનની અંદર બે વાત અમારી સામે છે, હાસ્ય લેખન અને હાસ્ય પ્રસ્તુતિ. હું બહુ હાસ્ય વિશે વાત નથી કરવાનો, કારણ હું જે વાત કરીશ એમાંથી તે એની મેળે નિષ્પન્ન થતું રહેશે. પણ મને એવું લાગે છે કે હું વાત કરતા કરતા બંને જે અમને આયામ હરીશચંદ્રભાઈ અને વિનોદભાઈએ સોંપ્યા છે એના ઉપર આ ત્રણેય મિત્રો સાથે સંવાદ શરૂ કરું. અને એ સંવાદની શરૂઆત કોઈ જ જાતના શંકા વગર મારે શાહબુદ્દીનભાઈથી જ કરવી જોઈએ અને એમ જ હું કરી રહ્યો છું. મિત્રો, શાહબુદ્દીનભાઈ પોતે 1969માં પહેલો કાર્યક્રમ આપ્યો ત્યારથી આજ સુધી અણનમ
મંચ ઉપર દેશ વિદેશ અને ભારતને બરાબર હાસ્યથી લહેરાવી રહ્યા છે. છતાં એમણે એક સુંદર વાત કહી એ હું ટાંકું કે 50 વર્ષ પહેલા મગજમાં એક ધૂન સવાર હતી કે પરિવાર સાથે બેસીને માણી શકે તેવું હાસ્ય સર્જવું અને રજૂ કરવું, તો છેલ્લા 50 વર્ષથી ચાલતો આ મારો તો નમ્ર પ્રયાસ માત્ર છે. એમને હજી પ્રયાસ ગણે છે એવું માનવાનું કારણ નથી મિત્રો કે શાહબુદ્દીનભાઈ જે કંઈ કહે છે એ એમની કોઈ વિશેષ ઉમેરેલી વિનમ્રતા છે. ટૂંકો માર્ગ પસંદ ન કરનારો આ માણસ છે, કારણ કે આચાર્ય છે અને એમના હાસ્યને નિરાવળું બનાવતું બીજું લક્ષણ છે એમનો કવિતા પ્રેમ. જે રીતે સુરેશ દલાલ કવિતાનો આસ્વાદ કરાવતી વખતે વચ્ચે હાસ્યની છાંટતી રાહત આપે છે, તેમ શાહબુદ્દીનભાઈ હાસ્યની વચ્ચે વચ્ચે કવિતાની માર્મિક પંક્તિઓ મૂકી આપે છે. આ વાત રઘુવીર ચૌધરી શાહબુદ્દીન રાઠોડ વિશે કરે છે. ગુણવંત શાહ થોડું જુદી રીતે વાત કરે છે. ગામડિયા હોવું, કાઠિયાવાડી વાત જગતના કિમિયાગર હોવું અને વળી હાસ્ય કલાકાર હોવું એક એવું કોકટેલ છે જે કસુંબીના કુળનું છે. મેં ઘણીવાર લખ્યું છે અને જાહેરમાં કહ્યું છે કે શાહબુદ્દીન રાઠોડ આટલી ધોધમાર મૌલિકતા વચ્ચે અમેરિકામાં જન્મીને હાસ્ય કલાકાર તરીકે વિખ્યાત થયા હોત તો લાખો ડોલર રળી લીધા હોત. થાનગઢમાં ઉકેલા આ ખેતરાઉ ફૂલને ગુજરાતે ઉમળકે વધાર્યું છે. વસંતભાઈ પરીખ એમ કહે છે કે શાહબુદ્દીનભાઈ અખંડ લોક શિક્ષક છે. ભારેખમ વાતોને એ હાસ્ય દ્વારા આપણી મોફાળ પહોળી કરાવીને આપણી ચેતના સુધી લઈ જવાનું કામ કરી રહ્યા છે. બકુલ ત્રિપાઠી જેમની કલમને અને હાસ્યને યુગો જૂનો નાતો, એ કહે છે શાહબુદ્દીનભાઈ મૂળ તો કંઠના કલાકાર છે, પછી લિખિત શબ્દના કલાકાર થયા. એનો આપણને લાભ એ થયો કે એમને વાંચીએ ત્યારે પણ સાંભળતા હોઈએ તેવું લાગ્યા કરે છે. અને એ છેલ્લી વાત જે રતિલાલ બોરીસાગર પહેલું હાસ્ય સત્ર અહીંયા નિભાવી ગયા છે, એ કહે છે કે શાહબુદ્દીનભાઈ સાથે હું પહેલા કાને પ્રેમમાં પડી ગયેલો. જે રીતે પહેલી નજરમાં પ્રેમ હોય છે તે રીતે આ પહેલા કાનનો પ્રેમ હતો અને એ પ્રેમ આજે પણ બરકરાર છે. આ શાહબુદ્દીનભાઈ એમની સાથે હું જ્યારે વાત કરું ત્યારે આ મહુવા વિશે વારંવાર લખતા અને મહુવાના સ્વજન એવા કાંતિ ભટ્ટને મારે યાદ કરવા છે. એટલા માટે કે કાંતિ ભટ્ટ દૂર બેઠા બેઠા પણ વચ્ચે વચ્ચે વારંવાર આપણને મહુવાની પૂજ્ય બાપુની કથાની સુંદર વાતો કહે છે. એ કહે છે શાહબુદ્દીન રાઠોડ એક અતિ પુણ્ય કાર્ય કરી રહ્યા છે, તેની રાષ્ટ્રીય નોંધ લેવાવી જોઈએ. તેમણે લોકોને ફરી ફરી એટલા હસાવ્યા છે કે ગુજરાતના કરોડો લોકોના આયુષ્ય લાંબા કર્યા છે અને ઘણા ડોક્ટરોના બિલ બચાવ્યા છે. કારણ કે આ દુનિયામાં હાસ્ય જેવું એક પણ ઓસર નથી. રાષ્ટ્રપતિએ શાહબુદ્દીન રાઠોડને પદ્મશ્રી હાસ્યશ્રીનો ઇલકાબ ઝડપથી આપી દેવો જોઈએ, આવું કાંતિ ભટ્ટ કહે છે. મિત્રો, શાહબુદ્દીનભાઈ વિશે તો ઘણું કહેવાય અને ઘણું કહી શકીએ પણ અમારું એ ઉપક્રમ નથી અને અમે સમયના આધારે બરાબર દોડવા માંગીએ છીએ. હું બીજા મિત્ર પાસે જઈશ ત્યારે એના વિશે વાત કરીશ, પણ સૌથી પહેલી વાત જે મારે કરવી છે એ સીમિત સમયમાં આપે જોયું હરીશચંદ્રભાઈએ અમને ઊભા થવાનું ટાળ્યું છે. મેં સવારના બરાબર જોયું કે ભાગ્યેશભાઈ અને વસંતભાઈ પોતાની સામે રાખેલા દાંડા જેવા માઇકને હલાવ્યા વગર ધીમેકથી નીકળીને, લહેરી સાહેબ પણ ધીમેકથી નીકળીને છેક પોડિયમ સુધી પહોંચતા હતા. એ દેખાડે છે કે તમને વહીવટમાંથી સાંગોપાંગ નીકળી જતા આવડવું જોઈએ, જ્યાં આડો ધડેલો દાંડો તમને નડે નહીં. હવે હરીશચંદ્રભાઈએ સારું કરી દીધું કે તમારે એવી ચિંતા કરવાની જરૂર નથી.
કદાચ એને મારી સામું જોઈને આ નિર્ણય લીધો હશે. એટલે એમણે અમને જનોઈ પહેરાવ્યું છે, એટલે અમે અહીંથી બહુ હલીચલી શકીએ એમ નથી. અને એ સારું પણ છે, કારણ કે સાંઈરામનો વારો આવે ત્યારે એમ ખુરશી છોડીને મંચ ઉપર ક્યારે આવી જાય એ નક્કી નહીં, એટલે પણ એને બાંધી રાખે. અમે બે ભાગમાં આ વાત કરીએ છીએ. સૌથી પહેલા હું શાહબુદ્દીનભાઈ તમારી સાથે વાત કરું, અને મારી અપેક્ષા છે કેટલીક નક્કર બાબતો ઉપરની. તમારી નજરે હાસ્ય કોને કહો છો? કોર્ટમાં એક વકીલ સાહેબ દલીલ કરવા ઉભા થયા કે મારા સિલને લાકડીઓથી મારવામાં આવ્યો અને પછાડી દેવામાં આવ્યો, લોહીલુહાણ હાલતમાં એ રસ્તા પર પડ્યો રહ્યો. અસિલ એ વખતે રોવા મીંડ્યો કે આંજરામાં ઉભો ઉભો. તો મેજિસ્ટ્રેટ કે અત્યારે કેમ રોવો? તો કે મને આટલો બધો માર્યો તો. ક્યાં વાત છે, ઘણી વાર હું કાર્યક્રમમાં જઉં ને ત્યારે મને ખબર પડે કે આપણામાં આટલા બધા સદગુણ છે. લ્યો આનું નામ હાસ્ય. વાહ 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 સાહેબ, એ પૂછ્યું ને. અને થાનગઢ મારું ગામ છે ને, એમાંથી એટલા પાત્રો મળ્યા છે કે હજી બારગામ તપાસ નથી કરી. મારો મિત્ર મજૂર છે ને, એને આ મહેમાન આવ્યા તો એના દીકરા દામોદર ને કે બેટા મહેમાન હાટો કંઈક લઈ આવ્યો, ઓલો રિક્ષા લઈ આવ્યો. મહેમાન જે હાલતા, પછી દામોદર કે બાપા મહેમાન શું આવ્યા હતા, કઈ તારો હક પણ જોવા. પછી એ મહેમાન ગોતવા નીકળ્યો. પણ આ મથુર ને જોવા મહેમાન આવ્યા ત્યારે મને પૂછ્યું તો કે મૃત્યુ એમ કઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. પછી મથુરના લગ્ન થયા. હમણાં મળ્યો કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને 200 રૂપિયા માંગે. આમ નામ રાખવું પડે. હલવા દે એમ નથી. એટલે મથુર કે મારી પત્ની રોજ સવાર પડે ને 200 રૂપિયા માંગે. મેં કીધું હોય નહીં. તો કા સવાર પડ્યો નથી ને 200 રૂપિયા લાવજો. મેં કીધું રોજ 200 રૂપિયાનું કરે શું? તો મને કહું દાવ આપું તો ખબર પડે. હવે મથુર ભણતો ને ત્યાં ત્રીજી ચોપડી ના પાસ થયો. પણ અત્યારે એના દીકરા દામોદર ને લેસન કરવા મદદ કરે, પાછો તપાસ કરે. તારા સાહેબ ને ખબર નથી પડી જતી ને હું તને મદદ કરું. દામોદર કે અમારા સાહેબ એમ કેતા ગમે એ 2 જણાનું કામ હોવું જોઈએ. એક જણો આટલી ભૂલો ન કરી શકે. મને ખબર છે મારો પ્રોગ્રામ નથી, પણ સાહેબે પૂછવું એના જવાબ આપવાના. હાસ્યની વ્યાખ્યા, તમે ખડખડાટ હસો છો ને, માણા ખડખડાટ જયારે હશે ત્યારે વિચાર બંધ થઈ જાય. તમે જો હસવો ને વિચારો કોઈ દિવસે ન બને. અને વિચાર ન હોય ને એટલે નિર્વિચાર ભૂમિકાએ પહોંચી જાય. પતંજલિનું યોગ શાસ્ત્ર છે ને, યમ નિયમ આસન ધારણા ધ્યાન પ્રત્યાર સમાધિ, તો સમાધિની ફલશ્રુતિ એ નિર્વિચાર, અને હાસ્યની ફલશ્રુતિ એ નિર્વિચાર. ક્ષણિક હોય છે પણ એટલા પૂરતો એ નિર્વિચાર. વિચાર જ હોય તો મન ક્યાંથી હોય? એટલે અમનની સ્થિતિ સર્જાય છે. એટલે મારા માટે હાસ્ય એ ધ્યાનનો પ્રવેશ દ્વાર છે. બહુ સરસ.
છે. સાબુજીનભાઈ, આ વાતની સાથે જ આપ મને કહો કે ખરેખર હાસ્ય પ્રસ્તુતિના ક્ષેત્રમાં અથવા હાસ્ય ક્ષેત્રે આપનું પદાર્પણ ક્યારથી થયું? પહેલો પ્રસંગ જયારે આપને ખ્યાલ નહીં હોય કે આજે હું હાસ્ય કલાકાર થવા જઈ રહ્યો છું. હા, કહી દઉં, પણ મારી જે વાત હાલતી પૂરી તો કરી દઉં. એટલે ખડખડાટ હશે ને માણા, એટલે વિચાર બંધ થઈ જાય, નિર્વિચાર ભૂમિ કઈ પહોંચી જાય, અને મન ન હોય તો અહમ ન હોય. આ અહમવિહીન દશાનો આનંદ છે ભાઈ. અને સાહેબે પહેલા કાર્યક્રમ માટે પૂછ્યું તો 68-69માં બીએડ કોલેજ પીડીએમમાં અમે સાથે ભણતા નરેન્દ્ર દોશી મારા મિત્ર, એને લીંબડીમાં બાલદિન હતો એટલે 14 નવેમ્બર 1969, અને ત્યાં લાખાભાઈ, પ્રાણભાઈ, દિવાળીબેન, નાનજીભાઈ, પછી ટપુભાઈ દેગામન હાજી, આ લોકો હતા. એની સાથે મારો કાર્યક્રમ પહેલો વહેલો જાહેરમાં મેં આપ્યો, અને આ રીતે એની શરૂઆત થઈ છે. જો એ પહેલો જે જાહેર કાર્યક્રમ હતો એ આમ આપની દ્રષ્ટિએ સફળ હતો કે એના થોડીક ચિંતાનો વિષય હતો? પેલો કાર્યક્રમ આમ તો સ્થાનની પહેચાન જો ગણો તો 62 વર્ષ ચાલેલો નવરાત્રી મહોત્સવ, 55 વર્ષ એટલે 62 વર્ષ ગણેશ ઉત્સવ ચાલ્યો અને 55 વર્ષ નવરાત્રી મહોત્સવ ચાલ્યો. સત્સંગ મંડળ, સત્સંગ ભવન નામ પૂજ્ય બાપુએ પણ એ પધાર્યા હતા ઘણી વાર ત્યાં. એટલે ત્યાં જે કાર્યક્રમો થાય ને એનું સંકલન હું કરતો આ રીતે અને રજૂ કરતો કલાકારો, એમાં મને વચ્ચે વચ્ચે બોલવાનું તો આવતું. એટલે આ જાહેરમાં પહેલો કાર્યક્રમ આપ્યો એટલે બહુ તકલીફ ન પડી, પણ આમ શરૂઆત થઈ ખાલી વનેચરના વરઘોડા. અને એ ગદ્યમાં પેરોડી હતી, સારા ઘોડાને સારા સ્વરનું વર્ણન અને પછી અમારા વનેચરના વરઘોડાનું વર્ણન. પેરોડી હાસ્યમાં એક પ્રકાર છે. સાકર ઘર કી લગ ગઈ ભાઈ જાત જો દેર, રહી મને ચૂપ હે બેઠી હે દેખી દિનન કો ફેર, નિદ્રાને પરહરી સમરવા શ્રીહરી, એક તું એમ કહેવું. એમ કીધું નરસિંહ મહેતાએ. તો પેરોડીમાં નિદ્રાને પરહરી સમરવા શ્રીમતી, ચા મૂકો ચા મૂકો એમ કહેવું. કબીર સાહેબની તો પ્રસિદ્ધ બાબત છે, કબીર ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપની ગોવિંદ દીયો બતાય. પણ હાસ્યકાર એમ કે પત્ની ખડી સસુર ખડે કાકો લાગુ પાય, બલિહારી સસુર આપની કન્યા દીયો બિહાય. એટલે બહુ તકલીફ નહોતી પડી ટૂંકમાં. શબુદ્દીનભાઈ, આપને એવી અનુભૂતિ ક્યારે થઈ કે હવે આપણે હાસ્ય કલાકાર પાક્કા? હા, લીંબડીમાં જાહેર કાર્યક્રમ આપ્યો, તરત સુરેન્દ્રનગરનું આમંત્રણ આવ્યું ત્યાં આપ્યો, પછી ધાંગધ્રા, પછી બોટાદ મેઘાંડીજીની પ્રતિમાનું અનાવરણ હતું ને એમાં, અને પછી સીધું મુંબઈનું આમંત્રણ આવ્યું. અને આ તો ઘરનો ડાયરો છે એટલે વાત કરી દઉં, હકપણની વાત મારી ચીધી હાલથી. અને એ જો એ લોકો મને જોવા થાન આવવાના હતા અને અમારે કન્યા જોવા મુંબઈ જવાનું હતું, એમાં બિરલામાં મારો કાર્યક્રમ કરણીદાન ગોપાલજી ગઢવીએ ડાયરો રાખેલો, એમાં લાખાબેન, પ્રાણબેન, દિવાળીબેન એમ બધા હતા. અને ત્યાં મારો પહેલો કાર્યક્રમ, એટલે જે યુવતી અરે મારું હક પણ થવું હતું એ હાજર, એના પિતાએ હાજર ને દાદીમાં હાજર, અને કાર્યક્રમ શરૂ થયો. આપ સમજી શકો છો કેવડી મોટી આવી પડી. પણ લાખાભાઈ રજૂઆત કરીને પ્રાણભાઈએ ગઢવૈયા મારે ઠાકોરજી નથી થવું, એના પછી લાખાભાઈ ઈશારો કરી દીધો કે હવે તમારો વારો છે. અને મેં રજૂઆત કરી માલિકને યાદ કરીને કે હાસ્ય કલાકાર તે બને હવે તું લાજ લાગી જાય. અને જીત પર હસતો રહ્યો અને હાર પર હસતો રહ્યો, ફોલની સયાગણી અંગાર પર હસતો રહ્યો, અહીં મુસીબત એટલી જિંદા દિલીને દાદ દે, ત્યાં ધરી તલવાર તો હું ધાર પર હસતો.
અને પછી ભત્રીજો પ્રેમમાં પડ્યો અને માસ્ટરોનું બારવટું લાભુ મેરેજની વાત કરીને ભાઈ મુંબઈ વાળા જે ખુશ થયા છે. એટલે પહેલું સિટિંગ એમ બરાબર જ ગયું. અને એ યુવતીને હસતા જોઈને મને શું કે પાકું આપણું. અને સામેની સીટમાં ડોક્ટર સીટી ચુડગર સાહેબ કોલાબામાં અમારો ઉતારો બાપુ બધા કલાકારો બાબુલાલ મેઘજી શાહ હતા, પૂજ્ય સવિતા દીદી એની હારે ડોક્ટર સાહેબ અને એક યુવા નામ ઓલરી ઓલરીને જેને મને દાદ આપી એ રમેશ મહેતા હતા. વાહ. ઇન્ટરવ્યુ લીધો ત્યારે કીધું ખાસો રમેશભાઈ મને એટલી બધી દાદ આપી. પછી બીજા સેશનમાં તો મેં આ વનેચંદનો વરઘોડો રજૂ કર્યો. તેથી મુંબઈમાં એમ કે જો કેટલે બે મિનિટની પાંચ મિનિટ ટૂચકાને હાસ્ય જમજાવવામાં આવતું. એટલે મને પૂછ્યું કે એક પ્રસંગ તમારો કેમ ગયા, મેં કીધું 35 મિનિટ. તો એને કલ્પના જ ન આવી. પણ સંકલન થતું જાય, વાત આવતી જાય, વણાતી જાય. એમ વનેચંદના વરઘોડાની વાત કરીને માણસો એટલા બધા ખુશી થયા. એમાં લાડવા પીરસવાનું જે વર્ણન આવ્યું, વેવાઈની ઓસરીમાં ગોઠવાઈ ગયા, ખોબાવાળી થાળીઓ આવી, તાજા રામપાત્ર આવ્યા નિભાડામાં જ કાઢેલા, વાવા એમાં ડાયલ વાળો ડાયલ પીરસી ગયો, પેલું માટીનું રામપાત્ર ને પાણી બધું શોષી ગયું, દાળ છીજી ગઈ, ચોહલા પાડી લો એવી થઈ ગઈ. પછી લાડવા વાળો આવ્યો, મારું ધ્યાન જ લાડવા માટે હતું. જેટલા હેરાન થયા ને એનું વટક વાળી દઉં. ને પીરસવા વાળો એવો લોંઠકો, આ લોકો 8 થી પહેલા બનાવ્યા હોય છે. પથ્થરનો ખટારો હોય ને પાટીઓ કાઢી નાખો ને અવાજ આવે એવો લાડવાનો અવાજ. જેની થાળીમાં પડી હાડીમ 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 અને આ પીરસવા વાળો એવો લોટકો મારી થાળી જ રહી ગઈ. મને એમ થયું આટલી બધી લાંબી લાઈન આપણો વારો કેદી આવે. મેં તો જોરથી રાડ પાડી, કીધું બત્તી લાવજો આમાં કંઈક પડ્યું. એટલે એક જણો બત્તી લઈને આવ્યો, મને કે આમાં તો કાંઈ નથી, કીધું હું એ કહું છું. જાઓ લાડવા લઈ આવો, પાંચક લાવજો એટલે તમારે ફરીને ધકો નહીં. એ કરી ગયો ખડકલો. પછી સજ્જનો જે રીતે જમે એમ મેં એક આંગળીને અંગૂઠાથી લાડવો ભાંગવાનો પ્રયત્ન કર્યો, અસર જ ન હશે. પછી હું તો આડો ઉડો જોઈને ઊભા પગે થઈ ગયો. ક્યાં વાત છે, છ મીટર દોડવા ખેલાડી ટ્રેક માટે તૈયાર થાય ને, આખા શરીરની ભે માંગી તોય ભી મારી તોય ન ભાંગ્યો. મને વળી કમર સુજી કે સાડી અરે રાખીને આમ જો દબાવી અને આમ કચકો પડે તો ચગરતા થઈ. લાડવો થાળીની કોરારી રાખીને એવી ભી મારી તે લાડવાનો ભાગ્યો ને થાળી ઉડી ગઈ. ચટણી પડે બેઠો તો એના માથે ભજીયા 5 માંથી થાળી પડ્યા, એ પડ્યા ભેગા ખાઈ ગયો. મરચા નાથ કે મને બહુ ભાવે છે, ચટણી વાળો બાજવા દોડ્યો, બછોબચ આવ્યા, ખબર ન પડી કે જાનમાં આવ્યા છે કે ધીંગાણે આવ્યા છે. વરરાજા કોર જોયું આવા 4 ખાઈ ગયેલો બોલો. પણ અમારા નાથુભા બાપુ એવો ઉગ્ર સ્વભાવ ને એમાં એની થાળીમાં લાડવા આવ્યો તો નાથુભાએ ખીચીથી બંદૂક ઉતારી. મેં કીધું કાં તો કે લાડવાને ભડાકે દઉં. સાહેબ આ તો આઈલેટ કરજો. ના ના.
આપણે આપણે સાબુદ્દીનભાઈ વનેચંદને પરણાવવા સુધી નહીં જઈએ, એનું તો હવે ઘર વસી ગયું. પણ મને વચ્ચે એક પ્રશ્ન થયો કે આ પત્ની જે થઈ પછીથી એ શોમાં હાજર હતા સામે? હા હાજર. અને પછી પાછા પત્ની થયા? હા. એટલે આના ઉપરથી એક આપણને લેસન મળે છે સાહેબ કે કોઈ સ્ત્રી પત્ની ન થઈ હોય તે પહેલા તમે એને સારી રીતે હસાવી શકતા હો છો. પછીની સ્થિતિ શું છે એની આપણે ચર્ચા અત્યારના સાબુદ્દીનભાઈ નથી કરવાના. પણ સાબુદ્દીનભાઈ, હાસ્ય પ્રસ્તુતિનો આ જે ગાળો આપનો રહ્યો એ સમય એવો હતો કે ત્યારે લોક ડાયરાઓની અંદર એક નાનકડો ભાગ હાસ્યનો હતો. જેમ જૂની રંગભૂમિમાં વચ્ચે એક હાસ્યનું દૃશ્ય આવે એવું ડાયરામાં વચ્ચે આવતું, એટલે ડાયરાના એક કલાકાર તરીકે જ હાસ્યમાં આપે પ્રવેશ કર્યો. પણ સાબુદ્દીનભાઈની સિદ્ધિ એ છે કે એમણે પહેલો વિદેશ પ્રવાસ ડાયરાના એક નાનકડા હાસ્યના ક્ષેત્ર માટે થઈને કર્યો છે. સળંગ હાસ્ય કલાકાર તરીકે જવાનો વારો તો પછીથી આવ્યો. અને પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી કે ધીમે ધીમે કરતા ડાયરાના બીજા પાત્રો ખસતા ગયા અને સમગ્ર મંચ સાબુદ્દીનભાઈનો થતો ગયો. હાસ્ય પ્રસ્તુતિની જે વાત છે એમાં એક નાનકડા ગામથી શરૂ કરીને મુંબઈમાં પોતાના ભવિષ્યના સસરાને પણ જે હસાવી જાણ્યા એ ડાયરાના માધ્યમથી નાનકડા હાસ્ય કલાકાર તરીકે પહેલી વાર વિદેશ પ્રવાસે ઉપડ્યા. મિત્રો, મારી સાથે સાંઈરામ છે. સાંઈરામ વિશે હું બીજું કાંઈ કહેવાનું પસંદ નહીં કરું. હું એટલું કહેવાનું પસંદ કરું કે એ એક એવો કલાકાર છે કે જે લોકસાહિત્ય, કેટલીક માર્મિક વાતો અને હાસ્ય આવા ત્રણેય અશ્વોને એકસાથે સવારી કરી શકે એવો અશ્વાર છે. અને એમ કહેવાય કે અત્યારના જે નવા ઉભરતા કેટલાય હાસ્ય કલાકારો બહાર આવી રહ્યા છે એને તમે એકલા મળો ત્યારે સાંઈરામ અને જગદીશની સીડી બેઠા બેઠા સાંભળતા હોય છે અને એમાંથી જ એ પોતાની વાતને ઘડતા હોય છે. 40 અને 50 વર્ષની ઉંમરે તમારી આવી સિદ્ધિ હોવી એ હું માનું છું કે બહુ દાદનો વિષય છે, કારણ કે જ્યારે તમને લોકો અનુસરવા લાગતા. સાંઈરામની સાથે પણ આજ હું વાત કરું અને સાંઈરામને પહેલો પ્રશ્ન કે સાંઈરામ, સાબુદ્દીનભાઈએ હાસ્યની વ્યાખ્યા આપી, તમે હાસ્ય કોને ગણો છો? પૂજ્ય બાપુના ચરણોમાં વંદન. મારા જ એક શેરથી આનો જવાબ આપું તો, હું વસ્તુ સૌથી મોંઘેરીને જાજર માન વહેંચું છું. હું વસ્તુ સૌથી મોંઘેરીને જાજર માન વહેંચું છું, ઓલા ઈમાન વહેંચે છે અને હું મુસ્કાન વહેંચું છું. મજા આવી તો એક હજી દઉં. લ્યો, આપને મારી તરસનો કોઈ અંદાજો નથી, આપને મારી તરસનો કોઈ અંદાજો નથી. હું હસાવું છું પરંતુ એટલો સાજો નથી. સ્મિત મારે મને એક એવો સંપ્રદાય છે કે દુનિયાનો કોઈ માણસ એવો નથી કે જેના હોઠ ઉપર એની કંઠી ન હોય. દુનિયાનો કોઈ માણસ, ચાઇનામાં જન્મેલો હોય કે આફ્રિકામાં જન્મેલો હોય, એ હસતો તો હોય જ, એની હસતો ન હોય તો કદાચ માણસ ન હોય, ભૂલથી માણસ બનેલો હોય એવું માનું છું. ડોક્ટરો પણ જયારે ડિપ્રેશનના દર્દીઓને સોલ્વ કરતા હોય, એને દવા આપતા હોય, આખો દિવસ ડિપ્રેશનના દર્દીઓને આખી દુનિયામાંથી એની પાસે આવતા હોય, એ ડોક્ટર જયારે ડિપ્રેશનમાં આવે ત્યારે અમારી પાસે આવે છે. અને અમારી સામે બેસીને 2-3 કલાકમાં અમે બધા, એટલે આમાં કોઈ એકની વાત નથી. તો મારી દ્રષ્ટિએ એવું માનું છું પર્સનલી, જેમ સાહેબે વાત કરી એમ કે નિર્વિચાર અવસ્થા છે ને જોક, એટલે બાપુ એક લીટીમાં કહું તો, દુઃખી માણસને સુખી કરવા માટે સ્ટેજ ઉપરથી જાહેરમાં બોલવામાં આવતો શ્લોક છે. અને અમારે અમારા હાસ્ય દરબારના કાર્યક્રમ સાહેબે જે શરૂઆત કરી ભદ્રવીભાઈ, એમાં અમારે ગણપતિ માંડવાનું ન હોય. ભજનિકોમાં એ હોય કે પેલા સૂરમેળ થાય અને પછી ગણપતિ મંડાય, એક પરંપરા આપણી, ડાયરો દુહાચન થાય, એટલે અમારે તો ગાંઠિયા એ જ અમારા ગણપતિ. અમે ખાઈ આમ બહુ નાની નાની વાતોમાંથી આશ્રય લેવી, ગાંઠિયાથી પૂજ્ય બાપુને પણ પ્રિય છે અને આપણે બધાને ગાંઠિયાથી લગાવ છે. અને એટલે ત્યાંથી હું કહી દઉં શરૂઆત, તો બરાબર બાપુ ગાંઠિયાથી શરૂઆત કરાય ને, મેં ગાંઠિયાના શ્લોક બનાવ્યો બાપુ, કોઈ ન કર્યા હોય ને એવા, એમ તમને સંભળાવું. વહેલી સવારે કંદોએ હાથમાં લે જારો, સ્વાહા કેવું પડે આમાં બધા, તમે સ્વાહા ન બોલો ને તો ઝેર જેવા લાગો મને. વહેલી સવારે કંદોએ હાથમાં લે જારો, ચણાનો આલોટ જગમાં મને જીવથી પ્યારો, ફાફડિયા જોઈને ભૂખનો થઈ ગયો ફુવારો,
ગાંઠિયા ન ખાય એનો એળેગી ઓ જન મારો. ગાંઠિયા દેવ તમારી માથે પ્રસન્ન થશે. અને ગાંઠિયાની વાત કરી અને બાપુ ભજીયાની વાત ન કરું તો ભજીયાને કેટલું ખોટું લાગે. આથી લગભગ 450 વર્ષ પહેલા કોઈ સાંઈરામ દવે નામના કવિએ લખેલો છે. ઓહો, વાહ વાહ કવિ વાહ. હું તો એનું ભૂત છું. મંદાક્રાંતા છંદમાં કવિ ભજીયા વિશે લખે છે, લોટ ચણાનો પાણીમાં પલાળો, તાવડો મૂકો તેલું કાળો. આસ્વાદ કરજો મિત્રો, વાવા કરજો. લોટ ચણાનો પાણીમાં પલાળો, તાવડો મૂકો તેલું કાળો, ડુંગળીને મેથી બટેટાને મરચા, રાતે તો હારા હવારે દેકારો. ગાંઠિયા અને ભજીયા અને બહેનો બેઠી છે, ખોટું લાગે ને જો ચટણી ની વાત ન કરો એટલે ચટણી નો શ્લોક જગદીશભાઈ. આદુસ્ય મરચા લસણસ્ય લીંબુ, આદુસ્ય મરચા લસણસ્ય લીંબુ, ધાણાસ્ય જીરું મીઠું નાખી દેવું, પછી પહાટલા પર લસોટમ લસોટમ, એવમ પ્રકારે ચટણી ભવંતી. હાસ્ય છે. હા, આવી રીતે પહેલી વાર કોની પાસે રજૂઆત કરી? આપણે સાબુદ્દીન ભાઈ વાળી વાતમાં ફોલો કરવાનું જરૂર નથી. ના ના, શું છે જે એવું છે જે નથી. પણ તમને કહું કે 1900 હું એન્જિનિયર છું ઇલેક્ટ્રિકલ, ભલે તમને લાગતો નહીં હું, પણ બાબુ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું 1991-94 માં. અને ત્યારે હું મિમિક્રી કરતો, મિત્રો 30-40 જણાનું અમારું ગ્રુપ હતું, અને તો જ મને સેન્ડવિચ ફ્રી ઓફ ખવડાવે જો હું એને મિમિક્રી થી એન્ટરટેઇન કરું. એવો એક શિરસ્તો હતો. અને ત્યારે હું 20-22 અવાજ કાઢતો અને એમાં એની એક ઝલક, કારણ કે આ મંચ માટે તો આપ બેઠા છો અને અસ્મિતા પર્વના મંચ ઉપર પગ મૂકું ને ત્યારે નીલ આર્મસ્ટ્રોંગ ને જે ચંદ્ર માથે પગ મૂકતો હોય ને એવો લાગે. બધા છે બાપુ હામાં બેઠા હોય, સાબુદ્દીન સાહેબ જેને અમે ફોલો કરીએ, જેના કેડે કેડે અમે હાલીએ, એમને હારે બેહવાનું મળે અમારા માટે સદભાગ્ય. બાપુ સાંભળે, જગત આખું જેમને સાંભળતો હોય એમને સાંભળે, આથી વધારે એવોર્ડ જ ન હોય બીજા અમારે. તો 1991 માં બાપુ 20-22 અવાજ કાઢતો હું, અને એ મને મારી કારકિર્દીમાં કામ પણ લાગ્યા ઘણી બધી જગ્યાએ. પછી અમુક અવાજ એની મેળે અંકે લાગી ગયા, સમજદારી જેમ જેમ આવતી ગઈ રૂપાલા સાહેબ એમ. પણ એમાં રાજકુમાર હું બરાબર ફોલો કરતો હોય, રાજકુમાર ને કઈ ગળામાં ખંજવાળ બહુ આવ્યા કરતી, ખબર છે, જેને રાજકુમાર ના પિક્ચરો જોયા એ છે ને, સતત અવાજ ગાય, જાની જિનકે હર, આ ખબર છે, મુદ્દે લાખ ગોરા ચાહે ક્યા હોતા હૈ આખિર વહી હોતા હૈ જો મંજૂર ખુદા હોતા. એને કઈક જાની અરે ડખો હતો, એને કોઈ કીધું પંડ્યા. એને કોઈ કીધું ત્રિવેદી, દવે, એને કીધું જાની. અને શોલે જોઈને ઘરે અમે આવ્યા, મારો જન્મ બહુ નાનપણમાં થયો, જાની હશે, ખૂબ નાનો હું અંકિતભાઈ ત્યારે મારો જન્મ થયેલો. અને મારા એકવાર લગ્ન થયેલા એટલે અત્યારે વિદ્યમાન આ છે. મારા ઘણા બધા મિત્રો, મારા જગદીશભાઈ આવ્યા હતા, અંકિત ત્રિવેદી, ઘનશ્યામ, આ બધા મારા લગ્નમાં આવ્યા હતા. એ ભાવનાથી આવ્યા હતા કે સાંઈરામના સુખના પ્રસંગે ન પહોંચાય તો વાંધો નહીં, પણ ભાઈબંધની તકલીફમાં હાજર રહેવું પડે. સાંજના લગ્ન હતા, બે ફેરા પર્યા પછી લાઈટ વહી ગઈ હતી, બે ફેરા હું ગોરબાપારે પડ્યો હતો. હજી ગોરબાપાના ફોન આવે છે, કાલન બાપુ પિક્ચર જોઈ આવી. પણ ત્યારે શોલે જોઈને ઘરે આવ્યા, મેં મારા બે બાળકોને આમ ખાલી 0 વર્ષમાં મેં મારા છોકરાને કીધું, મેં મારા વાઈફ આમે જોઈને કીધું, નાચ બસંતી નાચ, મારો 4 વર્ષનો ટેણીઓ ચડી ચડાવીને બસંતી કૂતો કે સામને મત નાચ. એટલે 91 થી મિમિક્રીથી શરૂ થયો. પછી 96-97 એન્જિનિયર થયા પછી મારી જિંદગીની એક નાનકડી ઘટના કે પપ્પા ઈચ્છતા હતા કે પોતે ભજનીક હતા અને ઈચ્છતા હતા કે હું ભજનીક જ થાવ. મારા પિતાશ્રી અહીં ઉપસ્થિત છે, શ્રી વિષ્ણુ પ્રસાદ દવે, એમના ચરણોમાં વંદન, કે જેની પાસેથી હું ભજન, મને ભજનીક બનાવવો હતો. પણ કોઈ કાળે આપણે નક્કી કર્યું હતું કે દેખો દાનભાઈ ભજન તો નથી જ કરવું. હું વચ્ચે સાંઈરામને રોકીને કહું કે 2007 માં પિતા અને પુત્ર બંનેને એક સાથે ગુજરાત સરકારે ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા.
અને અમે બાપ દીકરો સાથે પરફોર્મ, ઘણા બાપ દીકરો આમાં બેસતા નથી જયારે અમે સાથે પરફોર્મ કરીએ છીએ. મને, હું બહુ ભાગ્યશાળી છું કે મને એવા પિતા મળ્યા કે મેં એન્જિનિયરિંગ કર્યા પછી મમ્મી ઈચ્છતી હતી કે એન્જિનિયરિંગ થાય તો દીકરાના લગ્ન થશે, આવું મમ્મી ઈચ્છતી હતી. એટલે પછી મેં એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી પપ્પાએ એક રાતે એમ કીધું, હું મારી એક જોબ સિલેક્ટ થઈ ગઈ હતી અને હું જાતો હતો જોબ માટે બીજા દિવસે, ત્યારે એમ કીધું ત્રણ, અમે ત્રણ ભાઈઓ, ત્રણમાંથી એકે દીકરા કલાકાર નહીં થાય તો આ પેટી તબલા મારી નનામી યારે તારે બાળીને વેચી નાખવા પડશે. આ એક વાક્ય મારી લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ આપ્યો અને મારું ટાઇટેનિક ભટકાતા ભટકાતા ક્યાંક બીજા માર્ગે અને ગુજરાતને સાંઈરામ મળ્યું, આવું હું 100% કહી શકું. તો ત્યારથી પછી મેં નક્કી કર્યું, પપ્પા હવે તમે શું ઈચ્છો છો, એટલે કે તું શિક્ષક બન ને તો તારામાં કદાચ કલા આવે કલા. અને બીજા દિવસે પીટીસી નું મારું ફોર્મ ભરી આવ્યા અને પપ્પા ને મેં કીધું તું ચેલેન્જ સાથે, બહુ ઓનેસ્ટલી કહું બાપુની હાજરીમાં, મેં કીધું મમ્મીને 4 વર્ષ આપ્યા છે, પપ્પા 4 વર્ષ તમને આપું, 94 થી 98 સુધી તમે કયો એમ કરવાનું, પણ પછી 99માં હું ગાંઠિયાની દુકાન કરું તો તમારે આવવાનું નહીં વચમાં. પપ્પા કે ડન છે, તું 4 વર્ષ હું કેમ એમ કર. અને મેં 4 વર્ષ એ મારી પીટીસી ના 2 વર્ષ મેં પૂરા કર્યા. ત્યાં તો મારા શરૂ થયા હતા એટલે ગાંઠિયા મારા મૂળમાં એટલે છે કે પીટીસીમાં અમે ભણતા હતા અમરેલીમાં, ત્યારે ડોક્ટર નલિન પંડિત સાહેબ મારા ગુરુજી હતા, ડોક્ટર કનુભાઈ કરકર સાહેબ, જે બધાએ મને બહુ પ્રમોટ કર્યો, અને ત્યારે ગાંઠિયાના પૈસા બાપુજી નહોતા આપતા, આખાય મંડળને, મને એક નહીં આખે આખા કુટુંબ અમારા બધા જ મિત્રોનો પ્રશ્ન હતો, હવે ગાંઠિયા રોજ 100-150 રૂપિયાના ખાઈ જવા મળે કેમ કરું, 40 જણાના ગાંઠિયાનો ખર્ચો કેમ કાઢવો. એટલે મનીષ મહેતાના મને મારા એક પ્રિય મિત્રએ શું કર્યું કે કોઈ ગુજરી જાય ને અહીંયા સરસ મજાની વાત કરી આવે કે અમારો એક તાલીમાર્થી છે ને એવા સરસ ભજન ગાય ને કે બાપુજી ઉપર બેઠા બેઠા પડકારા દે એમ. તો હા, એના તમે ભજન રાખો તો જ તમારે બાપુજીનો મોક્ષ, નગર બાપુજી સ્વર્ગમાં જાય જ, આવું માર્કેટિંગનો માસ્ટર માણસ. અને ઈ બરાબર ગોઠી આવે બાબુ. અને કાઠી બોર્ડિંગમાં પહેલો કાર્યક્રમ કોઈની કથા કોઈ ગુજરી ગયું હતું ત્યાં, મને ખબર ન હોય કે આ ભાઈ હું કામ ગુજરી ગયા, કારણ ગુજરી ગયા છે, ત્યાં મારે 3-3 તબલચીઓ વારે મેં કાર્યક્રમ કર્યા અને જે કાંઈ પૈસા આવે ટોટલ ગાંઠિયા ખાઈ જવા. બીજું કંઈક કામ જ, એટલે ગાંઠિયાથી મારી કારકિર્દી આમ ગણો તો 1996માં એ કાર્યક્રમના જે કાંઈ પૈસા આવે પછી તો એટલા સારા 251 અને 551થી શરૂ થયા. પણ પછી તો અમે ફી ભરી શકીએ એકબીજા મિત્રોની, કોઈ ગરીબ ભાઈબંધ ભણતો હોય તો એની પ્રવાસની ફી ભરી શકાય એવા પ્રોગ્રામો, એટલે મારા મિત્રો માટે આમ ગણો તો કારકિર્દી મારી શરૂ થઈ. અને ચંદુ કરીને ગાંઠિયાવાળો ગોંડલમાં હતો, અમારે હમણાં ઓફ થઈ ગયો એ બિચારો, એટલે એમાં કાંઈ મારું કાંઈ કારણ નહોતો એમાં. પણ એ રાત્રે જ 10 વાગે આવે ને સવારે 5 વાગે વેજો, તો મેં એની કવિતામાં એને એને એક કવિતાથી મેં એને અંજલિ આપી હતી બાબુ, કે હું આપું ગામડા બે ચાર દિલને મોજ આવે છે, હું આપું ગામડા બે ચાર દિલને મોજ આવે છે કે ચંદુ તું વણેલા ગાંઠિયા એવા બનાવે છે. ચણાનો લોટ સોનાની કડાઈ સ્વર્ગમાં છે, પણ ચણાનો લોટ સોનાની કડાઈ સ્વર્ગમાં છે, પણ ઘરમાં ફાફડા ઉતારતા ત્યાં કોને ફાવે છે. અને આ છેલ્લી કડી કે હું એ તારા સ્થૂળ દેહેથી વહી પ્રસ્વેદની ગંગા, એ તારા સ્થૂળ દેહેથી વહી પ્રસ્વેદની ગંગા, જડ્યું કારણ અમોને આ જલેબી તેથી ભાવે છે. આમ મારી કારકિર્દીની શરૂઆત 1996થી હું રેગ્યુલર પ્રોગ્રામો આપતો. એટલે શાહબુદ્દીનભાઈ શિક્ષક હતા ને હાસ્યમાં ગયા, અને તમે હાસ્યના ભાગમાંથી પછી શિક્ષક પાછા બન્યા. હા, પણ એમાં મને એમ લાગે છે કે શિક્ષકત્વ કરતા ગાંઠિયાતત્વ બધું જોરદાર લાવવાનું. તો મારો લેખ ભવિષ્યની અંદર કદાચ 60-70 વર્ષે પણ 35 ઉંમરમાં ઈચ્છા થાય તો અમે સાંઈરામને ક્યાંક ગોંડલમાં ગાંઠિયા વણતા જોઈ શકીએ એવી પણ પ્રાર્થના કરીએ. કારણ કે આપણે અખંડ હશું કે નહીં હોય, પણ ફાફડા તો અખંડ જ હોવાના છે. ગાંઠિયા તો ચણાના લોટની કવિતા છે, ચણાના લોટની કવિતા છે સંજુભાઈ, એ કઈ હોય. મને સાંઈરામ એવું કહો કે તમે આ શરૂઆત તો ઠીક છે રમત રમતમાં હાસ્ય નહીં કરી, મનીષ મહેતા તો તમારું આજે પણ જોરદાર માર્કેટિંગ કરે છે, બરાબર, બધી જ બાબતોનું બહુ જોરદાર માર્કેટિંગ એ કરે છે. એટલે એ તો મારે મનીષ સાથે વાત કરવી પડશે કે એનો ઉદ્દેશ શું છે. પણ એના બહાને આપણને તો એક સરસ કલાકાર મળ્યો છે, એનો આપણને ખૂબ આનંદ છે. પણ તમે પોતે જ્યારે વિચારો ત્યારે તમને એવું લાગે છે કે આ એક કાર્યક્રમ પર્ટિક્યુલર એવો હતો કે જ્યારે મને એમ લાગ્યું કે નાઉ આઈ એમ એસ્ટાબ્લિશ્ડ હાસ્ય કલાકાર. 2001 સાલમાં કોણ બને કે કરોડપતિ નો ક્રેઝ આખા ઇન્ડિયામાં હતો, જે મહાભારત અને રામાયણ આવતું અને આખી સિરિયલો અને લીધે કર્ફ્યુ લાગી જતા સવારમાં, એમ કરોડપતિની સિરિયલમાં રાત્રે 9 થી 10 અમિતાભ બચ્ચનની સામે બધા બેસ જતા. તો ત્યારે આદરણીય પંકજ ભટ્ટ આપણા સંગીતકારે મને ફોન કર્યો કે મારી ત્યારે પેલી જલારામ જીવન દર્શન નામની એક કેસેટ બહાર પડેલી, જે વીરપુરમાંથી ભરતભાઈ ગઢિયાએ, પણ એ લોકસાહિત્યથી મારી શરૂઆત થઈ. મેં ખૂબ સારી કવિતાઓ બાકી કરી, કારણ કે શરૂઆત તો મારે લોકસાહિત્યમાં જ કરવી હતી. પપ્પા ભજનીક બનાવવા માંગતા હોવા છતાંય પપ્પા પાસે વિનંતી કરી કે મને લોકસાહિત્ય અને લોકવાર્તામાં આમાં રસ છે. ત્યારે હજી હાસ્યમાં આદરણીય પૂંજાવાળા દરબાર સાહેબને હું સાંભળતો, કાંજીબુટા બારોટને સાંભળતો, મને હાસ્યમાં પછી આવ્યો. અને ઘટના એ થઈ કે પછી ઘટનામાં તમે શું પૂછ્યું ભૂલી ગયો,
ચમન બનેગા, ચમન સોરી પંકજ ભટ્ટ 2001માં ચમન બનેગા કરોડપતિ આવી, એની મેં પેરોડી બનાવી, મેં અમી મિમિક્રી કરી અને મારો ગામડાનો ચમન નામનો માણસ કરોડપતિ સુધી પહોંચી જાય અને કેવો ગોટે ચડાવે ગામડાની એક દેશી અસલ કાઠિયાવાડી સેટાયર એમાં બધા આપ્યા અને એમાંય મિમિક્રી મને અગેન કામ લાગી બાપુ, કે અમિતાભ બચ્ચન ને ચમન બેયના અવાજ મેં જ કાઢ્યા અને એક ખાલી કહી દઉં એટલે અહીંયાથી આગળ હાલી જાય. જે કેસેટ ખૂબ લોકોએ સ્વીકારી, મને ચમન બનેગા કરોડપતિ ફેમ સાંઈરામ દવે એવું મારું કાર્ડમાં નામ લખાઈને આવતું 2001 થી, અને સ્વતંત્ર મારા કાર્યક્રમો ત્યાંથી શરૂ થયા. હલો વેલકમ નમસ્કાર શુક્રિયા, મેં અમિતાભ બચ્ચન દિલો જાન સે અસ્મિતા પર્વ મેં આપ સબકા સ્વાગત કરતા હું. આટલી ઓછી તાલી છે ને એ હું મારા શેરીમાં પડાવી લઉં છું, એના હાટમાં મહુવા ધક્કો ન ખાવો પડે. પહેલા પાડો એકાર પાડો, તમારું સારું લાગે બધાને. આજ મેરે સામને એક એસી અદભુત ઘટના ઘટી દોસ્તો, મેરે સામને પહેલી વાર સૌરાષ્ટ્ર કઈક એસા દેહાતી નાગરિક કઈક એસા કમાડ કોણ બનેગા કરોડપતિ ખેલને ખેલી આયા, પ્લીઝ વેલકમ ચમન જીવા. ચમન આવ્યો, ચમને કીધો કે ચમનજી મેં આપકો બતાતા હું કે અગર આપકો 1 કરોડ મિલ જાવ તો 1 કરોડ કા આપ ક્યા કરના ચાહેંગે. ચમન કે અમિતાભભાઈ તમે મને 1 કરોડ રૂપિયા દઈ દ્યા ને તો મારે એક પાડો લેવો છે. ચમનજી એ પાડા ક્યાં હોતા હૈ, તમે નહીં કહો પાડા. અમિતાભભાઈ તમને પાડો એટલે ખબર નથી, હસમંડપ બફેલો, હસમંડપ બફેલો ઇટ ઇઝ કોલ્ડ પાડા. વો જો હોતા હૈ ના જાડા જાડા કાળા કાળા મોટા મોટા પોદરા કરતા હૈ, ઇટ ઇઝ કોલ્ડ પાડા. ઓહો ચમનજી મેં કભી પાડા દેખા નહીં લેકિન આપકો દેખ કે અંદાજા લગા સકતા હું પાડા કસો. ઓર એક સવાલ, આપકે સાથ કોણ આયા હુઆ, આપકી ધર્મ પત્ની આઈ હુઈ? ના અમિતાભભાઈ ખોટો સવાલ કે મારા તો ધર્મ નથી અને પત્ની નથી, હું તો આજે નાખશે વાંઢા છું. એ વાંઢા કેવો હતો અમિતાભભાઈ, તમને વાંઢો એટલે ખબર નથી, એ 37 યર્સ મુરતિયા હુ હેઝ નો માગા, 37 યર્સ મુરતિયા હુ હેઝ નો માગા રખડિંગ એઝ ઢાંઢા ઇટ ઇઝ કોલ્ડ વાંઢા. આ કવિતા આખી કેસેટ લોકો એ બોલતું આ એની એક ઝલક ઘણા વર્ષો પછી આજે સુપ્રતિ કરું. થેન્ક યુ મિત્રો. સાંઈરામ છે એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પછી શિક્ષકમાં આવ્યા છે અને પછી પાછા પ્રાથમિક શિક્ષકમાં આવ્યા અને બહુ જ ઉમદા રીતે એમણે નાનકડી શાળામાં શિક્ષક તરીકે આચાર્ય તરીકે ફરજ બજાવી અને એટલી નિષ્ઠાથી બજાવી કે એનો શિક્ષકત્વના ગુણધર્મો પણ એટલા બધા એસ્ટાબ્લિશ થયા. આજે રાજકોટની અંદર એક પ્રયોગશીલ સંસ્થા નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ નામથી એમણે પોતે એસ્ટાબ્લિશ કરી છે અને મને બરાબર યાદ છે કે 16 મે 2015ના દિવસે પૂજ્ય મોરારી બાપુના હસ્તે સમાજને આ નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ એસ્ટાબ્લિશ કરેલી પ્રાપ્ત થઈ છે. સાંઈરામે અંદર ખૂબ પ્રયોગો કર્યા છે. આ વાત હું અહીંયા એટલા માટે કહી રહ્યો છું કે લગભગ બધા શિક્ષણના માણસો અમે છીએ, એમને ત્યાં જ્યારે રિસેસ પડે અથવા તો સ્કૂલ શરૂ થાય ત્યારે બેલ નથી વાગતો, ત્યાં એક રૂપાળી ચારણ કન્યાનું કોઈ ગીત વાગે છે, ત્યાં સુંદર મજાનું કોઈ બીથોવનનું વાયોલિન વાગે છે, ત્યાં એવું કોઈ સંગીત વાગે છે ઝાકીર હુસેનના તબલા વાગે છે. અને આ વિદ્યાર્થીઓમાં એટલું બધું એસ્ટાબ્લિશ થયેલું છે કે સાંઈરામ પાસે આવીને વિદ્યાર્થીઓ ફરમાઇશ કરે કે હા રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઘણા દિવસથી કેમ નથી વગાડતા, એ આજે વગાડાવું છો સાંઈ. એટલે એક આપણે એવું માનીએ છીએ કે દીકરાને જે થવું હોય કે દીકરીને જે થવું હોય ન થવા દો તો એ હતાશામાં વયો જાય ને પછી પંખાને પ્યારો થઈ જાય, એવું નાનું કારણ નથી. ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાંથી એમને માત્ર પેટી તબલા સાચવવા માટે સંગીતમાં આવેલો આ શિક્ષક આપણને જોડ્યો એટલે આપણને એમ કહેવાય કે આ મલ્ટી ડાયમેન્શનલ વ્યક્તિ આપણી સામે અત્યારના છે. કોર્પોરેટ જગતમાં જે મલ્ટી ટાસ્કિંગ કહેવાય છે એવો મલ્ટી ટાસ્કિંગનો માણસ. મારી પાસે એ પણ વિગત છે કે એ કેટલી કવિતાઓ એણે સર્જી છે અને કવિતાઓ એટલે હું છેલ્લે એને વિનંતી કરવાનો છું કે એક સુંદર મજાની કવિતા જે અમારે ચર્ચા થઈ છે આપની સમક્ષ રજૂ કરે ને ત્યારે ખ્યાલ આવે કે આમની અંદર હજી એક છુપાયેલો કવિ બેઠો છે. આ કવિ બહાર આવે ને સંજુભાઈ તો ડેફિનેટલી હાસ્યને એક બાજુ વરસેલી દઈ શકે એટલું બધું બળુકી કવિતાનો એ સર્જક તમારે છે. એટલે લોક સાહિત્ય કવિતા હાસ્ય એવો મલ્ટી ડાયમેન્શનલ પર્સનાલિટી એ સાંઈરામ દવે છે. જગદીશ ત્રિવેદી બહુ જ જ્યારે નિયંતિ નક્કી કરે કે આવા ગુણધર્મોવાળા લોકોને ભેગા કરવા છે ત્યારે જ કદાચ મને એમ છે કે આજની ઘડી સર્જાય, કારણ કે હું અહીંયા વાત કરું તો જે વાત કરવી છે એ જ મારે અહીંયા કરવાની છે અને જે રામ સાંઈરામની કરી જે વાત એ જ રામ વાત જગદીશ ત્રિવેદીની કરવાની છે. જેમના મધુશાલાના
સમશ્લોકી પ્રકારના અનુવાદને લોકો એટલો બધો નવાજ્યો. અને જગદીશ ત્રિવેદી એક એવા વ્યક્તિત્વ છે કે જેણે 3 વખત પીએચડી કર્યું છે. તમને ખબર છે, એક વખત પીએચડી ખરેખર કરો તો આંફી રહેવાય, અને ખરેખર ન કરો તો પછી કોઈ બીજી વાર તો કરો જ નહીં. છતાં એને 3 વાર પીએચડી કર્યું છે. અને આ જગદીશ ત્રિવેદી ઉપર એમફિલ થઈ ચૂક્યું છે, અને એના ઉપર પીએચડીની થીસીસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સબમિટ થઈ ચૂકી છે. એટલે પીએચડી કરનારો અને જેની ઉપર પીએચડી થઈ રહ્યું છે એવો હળો હાસ્ય કલાકાર હોય, એ તો મને એમ છે કે ગુજરાતી ભાષાનું બહુ મોટું સદભાગ્ય છે. જગદીશ ત્રિવેદીને ઘણી વખત 6-6 મહિના સુધી ન મળે ત્યારે આપણને ખબર પડે કે 6 મહિના સુધી અમેરિકામાં જ છે, અને અમેરિકામાં જુદી જુદી સ્થળો ઉપર એ કાર્યક્રમો આપ્યા કરે છે. મારી સાથેના એમના અંગત વ્યવહારથી હું કહું કે એટલો બધો ચીકણો અને માસ્તરને શરમાવે એટલું ઝીણું કામ કરનારો માણસ છે. તમને ઈમેલ કરે, પછી તમને ફોન કરે, પછી ઈમેલ આવી ગયો કે નહીં એની ખાતરી કરે, અને ખાતરી કરે ત્યારે દરેક વખતે 8-10-15-20 મિનિટથી લાંબ ઓછો ફોન એનો કોઈ દી હોતો જ નથી. એટલે તમને જગદીશ ત્રિવેદી સ્ક્રીન ઉપર વાંચો તો થોડીક વાર બીક લાગે કે આ કેટલું ચાલશે. આટલું ઝીણું કામ કરનાર જગદીશ ત્રિવેદી હાસ્યને કઈ રીતે મૂલવે છે? પૂજ્ય બાપુને પ્રણામ. મારા કલાગુરુ પૂજ્ય શાહબુદ્દીન સાહેબને પ્રણામ. આપ સૌ, આમ તો હાસ્યની વ્યાખ્યા કરવાનું બદરાયુભાઈ મને કીધું, પણ હાસ્ય નામનો શેરડીનો હાંઠો 3 વખત ચીચોડામાંથી નીકળી ગયો. વેરી ગુડ. પણ જગદીશભાઈ, તમને ખ્યાલ છે કે છેલ્લી વાર ચીચોડામાં નાખે ને ત્યારે પછી અંદર લીંબુ ને આદુ ને એવું બધું ફટકારે. એને ફટકારો, મારે મારે એ જ કરવાનું છે. તમે ફટકારો, કારણ કે બદરાયુભાઈ બહુ સરસ વજનદાર વ્યાખ્યા કરી, મારા ગુરુજીએ ફિલોસોફિકલ વ્યાખ્યા કરી, મારા મિત્ર સાંઈરામે લોકભોગ્ય વ્યાખ્યા કરી. એટલે મારે તો હવે આ હાંઠાને બેવડો વાળી એમાં લીંબુ ને આદુ મૂકી અને હું રસ તો કાઢી જ લઈશ. કારણ કે હોરેસ વાલપોલ નામના એક વિદ્વાનનું વાક્ય મને અત્યારે કહેવું ગમશે, કારણ કે એક જ વ્યાખ્યામાં એણે કોમેડી અને ટ્રેજેડી બંનેને વણી લીધા છે. એ માણસે એમ કીધું કે આ જગતને તમે નજીકથી જુઓ તો ટ્રેજેડી છે, અને એ જ જગતને તમે જો થોડા દૂર ઊભા રહીને જુઓ તો કોમેડી છે. કારણ કે ઓશોની જે વાત છે ને સાક્ષી થઈ જવાની, એ અહીંયા તમને બહુ નજીક લાગશે આ વાક્યને. અને હું દ્રષ્ટાંત સાથે સમજાવવાની કોશિશ કરું, મારે આમાં વ્યાખ્યામાં બહુ સમય નથી લેવો, પણ વધારે સ્પષ્ટ થઈ જાય કે એક માણસ ચાલતો જાય છે અને કેળાની છાલ ઉપર એનો પગ પડે, પહેલા પગ પડે પછી પોતે પડે, તો એને આ ઘટનાને નજીકથી જોઈ એટલા માટે એના માટે ટ્રેજેડી છે, અને જે દૂરથી જુએ છે એના માટે કોમેડી છે. એટલે જગતને આ રીતે જોવાનું કીધું છે. બીક લાગે કંટકોની જો સતત, તો ફૂલને સૂંઘો નહીં જોયા કરો. અને ઓશોએ કીધું છે, આ ભગવાન રજનીશ કહે છે, ભગવાન જગદીશ નહીં, કે તમે જ્યારે ખડખડાટ હસો છો ત્યારે તમે તમારા માટે ભગવાનને પ્રાર્થના કરો છો, પણ તમે જ્યારે કોઈને ખડખડાટ હસાવો છો ત્યારે ભગવાન તમારા માટે પ્રાર્થના કરે છે. લોંગ લીવ, લોંગ લીવ માય ચાઇલ્ડ, લોંગ લીવ. બસ આ વ્યાખ્યા પર્યાપ્ત છે હાસ્ય માટે. જગદીશભાઈ, તમે હાસ્ય ક્ષેત્રે ખરેખર કેવી રીતે આવ્યા? તમારું થોડું પૂરું ભૂમિકા બાંધજો, કારણ કે આ બંને મિત્રોએ તો જેમ કહ્યું સાંઈરામે ગાંઠિયાથી શરૂ કર્યું, એમ તમે ક્યાંથી શરૂ કર્યું? ગાંઠિયા ભજીયા તો પૂરા, હવે તમારા ભાગે શું આવ્યું છે? હું જો કે મારી જ વાત વધારે કરીશ, કયા સંઘર્ષથી હું પહોંચ્યો, જોક્સ કરતા પણ વધારે. કારણ કે ખરેખર યુવા પેઢીને ખ્યાલ આવે કે કલાકાર
શું સંઘર્ષ કરી અને અસ્મિતા પર્વ સુધી પહોંચતો હોય. મેં પહેલો પ્રવેશ 1975 ની અંદર ગામડામાં ભજવાતી રામલીલાથી કર્યો. હું તમને સમયની મર્યાદામાં પણ બહુ ડિટેલમાં વાત કરું, મારો જન્મ 12 ઓક્ટોબર 1967, મારું જન્મસ્થળ વઢવાણની હોસ્પિટલ, અને નર્સે બહાર આવીને સમાચાર આપ્યા કે બાબો આવ્યો. મારા પિતાના આનંદનો પાર નહોતો, કારણ કે મારા મા બાપનું પ્રથમ સંતાન, પણ નર્સે બીજી માહિતી આપી કે બાબો 3 કિલોનો છે, એમાં બાબાના બાપા મૂંઝાઈ ગયા. એ નર્સને બે હાથ જોડીને કે બેન, હું ગામડાની નિહાળમાં માસ્તર છું, તમે વ્યાજબી ભાવ ભરજો. કારણ કે ગામડામાં રહેતા મારા મા બાપ, એને એમ થયું કે આ વજન કર્યું છે એટલે શહેરમાં વજન ઉપર છોકરા આપતા હોય છે, અને મારા બાપાને 1967 સાહેબ વઢવાણ સિટી મેગા સિટી જેવું લાગે એવા ગામડામાં રહેતા મારા મા બાપ મને વઢવાણથી જોખાવીને ગુજરવદી લઈ ગયા. ગુજરવદી દેવશંકર મહેતાનું ગામ, મારું મોસાળ, જ્યાં હું મોટો થયો છું. પણ હું તોફાની એવો કે શેરીના છોકરા કંટાળીને મને પરાયણે નિશાળમાં મૂકી જાય, અને નિશાળના છોકરા કંટાળીને પરાયણે મને શેરીમાં નાખી જાય. હું અપડાઉન કરવામાં જ રહ્યો. પણ 1975 8 વર્ષની ઉંમરે મારી જિંદગીનું મેં પહેલું સારું કામ કર્યું, એક ગીત ગોખી નાખ્યું. અને એ ગીત પાછું ભણવામાં તો આવતું જ નહોતું, જીવનમાં જે કંઈ કર્યું એ ટેક્સ્ટ બુક બહારનું જ કર્યું. વાહ 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 જગદીશભાઈ. હા સાહેબ, એ ગીત જે છે ને, એ અત્યારે હું બોલીશ ને એટલે સાહેબ તમારા ચહેરા ખીલી ઉઠશે, કારણ કે એ ગીત જે મેં ગોખ્યું 8 વર્ષની ઉંમરે, એ 1975 સૌરાષ્ટ્રના તમામ ગામડાઓમાં લોકપ્રિય હતું. ડીંગ ડીંગાણું ડીંગની ટોળી. અને સાહેબ, એ ગીતની મજા એ હતી, આ બધાને ખબર છે વડીલોને, કે જે ગામમાં બોલાય એ ગામના જીવંત પાત્રોના નામ આવે, અને એટલે દરેક ગામમાં સાહેબ લોક જીભે રમતું. પૂજ્ય બાપુ તલગાજરડાનું ડીંગ ડીંગાણું અવારનવાર યાદ કરે છે, બાપુ આ પાડે ને તો ગુજરવદીના ડીંગ ડીંગાણાની ઝલક આપું બાપુ. ખાલી એક નાનકડી ઝલક, ડીંગ ડીંગાણું ડીંગની ટોળી, ડીંગ ડીંગાણું ડીંગની ટોળી, ડીંગ મારે છે હકલો કોળી, હકલા કોળીના પગે હોજો, ડીંગ મારે છે હૈદર ખોજો. ખોજાની ખોવાણી ઇસ્ત્રી, ખોજાની ખોવાણી ઇસ્ત્રી, ડીંગ મારે છે લાલજી મિસ્ત્રી, મિસ્ત્રી કે મારી મરજી, ડીંગ મારે છે રામજી દરજી. દરજી કે હું હાવ સુખી, ડીંગ મારે છે દેવજી મુખી, મુખી એ વગાડ્યો પાવો, અને ડીંગ મારે છે વીઠો બાવો. આ ગીત હું બોલતો 8 વર્ષની ઉંમરે, અને ગામમાં નીકળું માણા બાવડું પકડે, ભાણા ઓલું ડીંગ ડીંગાણું થવા દે, મોહાળમાં મોટો થતો એટલે આખા ગામનો ભાણો, અને ભાણો ડીંગ ડીંગાણું થવા દે પછી જ ભાણાને જવા દે. અને એમાં નવરાત્રી આવ્યો, અને નવરાત્રીમાં સાહેબ તમે જોયું છે સૌરાષ્ટ્રના ગામડામાં, ગામડાની ભોળી પ્રજા ચોરાના ચોકમાં શ્રદ્ધા અને ભક્તિથી રામલીલા ભજવે, અને એમાં અમારે ત્યાં રામલીલા થતી, અમારે દલુરામ બાપુ દશરથ થતા, દલુરામ શિવરામ, જગજીવન શામજી રામ થતા, અને દમા કાકાનો ગાંડુ સીતા થતો ગાંડુ, અને ગણે વસરામનો વાસ્યો હનુમાન. અને એમાં કોકને વિચાર આવ્યો કે આ રામલીલામાં ભાણો જો ડીંગ ડીંગાણું બોલે તો આખા ગામને કોમિક થાય. એટલે મને 8 વર્ષના છોકરાને સીતાના સ્વયંવરમાં એક રાજા તરીકે મોકલો, કારણ કે એમાં ઘણા રાજાને મોકલવા પડે ટોળું, પણ હું તોફાની અને પાછો અતિશય અટકચાળો. અચ્છા,
એટલે સરપંચે મને કડક સૂચના આપી મને કે તારે ધનુષ ભાંગવાનું નથી. ક્યાં વાત હે, ક્યાં વાત, વાહ વાહ. મને કે ભાણા જો તે ધનુષ ભાંગ્યું તો આખી રામાયણ ગોટે ચડશે, તારે ડીંગ ડીંગાણું બોલી નીકળી જવાનું. મેં કીધું ન ભાંગું. અને સાહેબ 1975 માં 8 વર્ષનો ભાણો, માથે સાફો, કેડે તલવાર અને ખોટી મૂછું લગાડી અને સીતાના સ્વયંવરમાં હું ભગવાન રામનો હરીફ થઈને ગયો છું. સાહેબ ભગવાન રામનો હરીફ થયેલો. અને મને પહેલેથી ખબર હતી કે મારે વરમાળા પહેરવાની નથી, કારણ કે દમા કાકાના ગાંડુમાં કઈ પહેરવા જેવું હતું નહીં. ક્યાં વાત, ક્યાં વાત છે જગદીશભાઈ, બોલે છે. અને રામને પાકી ખબર હતી કે આ બીજા રાજા ગમે એટલા કૂદકા મારે, પણ વરમાળા તો મારે જ પહેરવાની છે. પણ ભગવાન રામ કરતા મને વધારે હરખ હતો, કારણ એ મારી જિંદગીનો સૌથી પહેલો કાર્યક્રમ હતો સાહેબ, મારી જિંદગીનો પહેલો જાહેર કાર્યક્રમ. જનક રાજા મને પૂછતા, મને કે કયા દેશના રાજા, હું કહેતો ભૂખડ દેશનો રાજા. ઓહો. મને કે આપનું શુભ નામ, મેં કીધું ખાધોડકો રાજા. તો કે તમે ધનુષ ચડાવશો, મેં કીધું ના, સરપંચે મને ના પાડી. આ જો હામે મૂછું ના આંકડા ચડાવે, હું ધનુષ નહીં ચડાવું. તો કે તમે શું કરશો, હું એક ગીત સંભળાવીશ. અને પછી મિથિલા નરેશ મને કહેતા સંભળાવો ત્યારે, અને બાપુ પતરાની ખુરશી ઉપર હું ઉભો રહેતો, કારણ કે હું નીચો નહોતો પણ ઠીંગણો હતો. વાહ વાહ વાહ. હું નીચો તો ક્યારેય નહોતો, પણ હું ઠીંગણો હતો, એટલે બધા મને જોઈ શકે એટલે ખુરશી ઉપર ઉભો ઉભો ડીંગ ડીંગાણું, ડીંગની ટોળી ડીંગ મારે છે હકલો કોળી. અને હું જેના નામ લઉં એ પાછા ઓડિયન્સમાં બેઠા હોય, હૈદર ખોજો ને રામજી દરજી ને. અને સાહેબ મારું ડીંગ ડીંગાણું સાંભળીને રામ તો દાંત કાઢતા, પણ સીતાજી દાંત કાઢતા. સીતાજી તો દાંત કાઢતા, ભીખુદાન ભાઈ પરશુરામ કોઈ દી દાંત કાઢે. પરશુરામ કાઢે તો ફરસી કાઢે, એનાથી આગળ વધે તો લોહી કાઢે, બહુ આગળ વધે તો કોકનો વંશ કાઢે, પણ પરશુરામ દાંત નો કાઢે. મારા ડીંગ ડીંગણામાં પરશુરામે દાંત કાઢતા સાહેબ. આ મારી જિંદગીનો પહેલો જાહેર પ્રવેશ. વાહ, બહુ જ છે, બહુ જ છે. મિત્રો, આપણને ડીંગ ડીંગાણામાંથી જગદીશ ત્રિવેદી મળ્યા છે. સીતાને અહીંયા ધરપત હતી કે આમાં વારો લાગવાનો નથી, કદાચ એટલે જ સીતા હસતા હશે. અને પરશુરામ તો હશે જ, કારણ કે 8 વર્ષનો છોકરો ખુરશી ઉપર ઉભો રહે અને ડીંગ ડીંગાણામાં ગમે ત્યારે પરશુરામનો વારો ન લઈ લે, એટલે પરશુરામ હસતો ચહેરો રાખવો પડ્યો હશે. મને એવું લાગે છે કે આ ત્રણેય કલાકારનો જે આપણે પહેલો દોર જોયો. ના, મારે હજી કહેવાનું છે, કારણ કે હાસ્ય કલાકાર તરીકે કાર્યક્રમ ક્યારે આવું કેવું પડે ને. આવું જગદીશભાઈ, હા બસ, પૂરું ન કરી નાખતા પાછા. આ બે લીધો એટલો સમય તો લેવા દેજો મને. હા, આ બે લીધો એટલો તો દેજો જ. હા, કારણ કે મારે હજી એને ઈ તમારો મારો વાત, મારે હજી હાસ્ય કલાકાર કેવી રીતે હોય તો કહેવાનું જ છે. હજી તો તમે ડીંગ ડીંગાણે જ પહોંચ્યા. હા બસ, હા બસ. મારો કહેવાનો સેન્સ એવો છે, મેં હમણાં થોડી વાર પહેલા કહ્યું કે બહુ ચીકણો માણસ છે સાહેબ, જોયું તમને. પણ કહેવાનો સેન્સ એવો છે કે ત્રણેય કલાકારો એક કોઈ નિશ્ચિત ધ્યેય સાથે હાસ્ય પ્રસ્તુતિમાં આવ્યા એવું નથી. આપણે એવું માનીએ છીએ કે હાસ્ય કલાકાર બનવું કે કંઈ વિશિષ્ટ પાત્ર બનવું એ કોઈ નિર્માણ કરો તે પ્રમાણે થતું હોય છે. હું એવું માનું છું કે સંજોગો તમને એમ મૂકતા જાય છે જીવનમાં, કે જેમાંથી તમે કંઈક એક નવીન અને વિશિષ્ટ ક્ષેત્ર તરફ પ્રદાન કરો છો. સાબુદ્દીનભાઈએ જિંદગીભર થાનગઢની સ્કૂલ સંભાળી હોય
તો એને હાસ્યની આવશ્યકતા નહોતી. એમનું જીવન એમના માટે એને ઘડ્યું નથી. આજે પણ ચિત્રો જે રીતે દોરે છે એ કોઈ આવશ્યકતા નથી. સાંઈરામ છે એ ઇલેક્ટ્રિશિયન અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માંથી જ એક સ્કૂલ સુધી પહોંચ્યા ને વચ્ચે અત્યારના સ્કૂલનો તો હવે ઓળખાણ આપવી પડે છે, કારણ કે 2 વર્ષ થયા. વર્ષોથી સાંઈરામ છેલ્લા 20 વર્ષથી આ ક્ષેત્રની અંદર નામના ધરાવે છે. અને જગદીશની મેં જેમ વાત કરી એમ 8 વર્ષની ઉંમરનો એ દીકરો કે હકીકતની અંદર જે ગુણવંતરાય આચાર્યના સગા સાઢુભાઈ એમને વચ્ચે ઉલ્લેખ કર્યો એટલે મેં વચ્ચે રોક્યા, અને વર્ષા અડાલજા અને ઇલા અરબ મહેતાના મામા દેવશંકર મહેતા, માસા દેવશંકર મહેતા એમનો દોહિત્ર. મેં કહ્યું 3 PhD ને કર્યા એની પાછળનું કોઈ આયોજન છે, અને આયોજન મારે સ્પષ્ટ કરવું છે, અને પછી આપણે જગદીશ ત્રિવેદીને હાસ્ય કલાકાર બનાવશું. પહેલું PhD એમણે કર્યું એના સાહિત્ય ગુરુ દેવશંકર મહેતા ઉપર. બીજું PhD એમણે કર્યું કલાગુરુ શાહબુદ્દીનભાઈ રાઠોડ ઉપર. અને ત્રીજું PhD એમણે કર્યું એમના ધર્મગુરુ અથવા ધર્મ પથદર્શક મોરારી બાપુ ઉપર. આ મોરારી બાપુના પથદર્શનમાં જેમણે PhD પૂરું કર્યું એ જગદીશ હાસ્ય કલાકાર કેમ થયા એ હવે ઝડપથી સાંભળી લઈએ. એમાંથી એક ઝડપથી શબ્દ ન નીકળી જાય. કારણ કે આમાં કેવું થાય બાપુ, આપણે લગ્નનો પ્રસંગ શરૂ કરીને એટલે બહુ ઉદારતાથી બધાને રૂપિયા આપીએ, ને પછી કરકસર કરવાનો વારો આવે ને ત્યારે ઢોલીનો વારો આવે. એટલે સિનિયોરિટીમાં હું બીજો હતો, છતાંય મને ભલે ત્રીજો રાખ્યો પણ મને સમય તો પૂરો જ આપજો. સાહેબ, ગુજરવદીમાં હાઈસ્કૂલ હતી નહીં, મારા મા બાપે મને લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગમાં મૂક્યો. બ્રાહ્મણ બોર્ડિંગમાં એવી રીતે દાખલ કર્યો જેમ આપણે દવાખાનામાં દાખલ ન કરી. બોર્ડિંગની બાજુમાં જગદીશ આશ્રમ. જગદીશ આશ્રમમાં જે છોકરા સંધ્યા શીખવા આવે એને આવડો મોટો ગ્લાસ ભરીને દૂધ આપતા. હું દૂધની લાલચે સંધ્યા શીખી ગયો. મને સંધ્યા આવડી પણ શાંતિથી જીવતા ન આવડી. આઠ નવ અને 10-3 વર્ષમાં બોર્ડિંગના ગ્રહપતિ મારાથી ગળે આવી ગયા. એણે બોર્ડિંગના પ્રમુખને પત્ર લખ્યો કે નવા વર્ષથી આ બોર્ડિંગમાં કાં હું નહીં કાં જગદીશ ત્રિવેદીને. તાબડતોબ ટ્રસ્ટીની મીટિંગ મળી અને હવે વ્યંગ પકડાય તો પકડી લીજો, અસ્મિતા પર્વનું ઓડિયન્સ બેઠું છે. મીટિંગમાં બધા જ બ્રાહ્મણો હતા છતાં સર્વાનુમતે નિર્ણય લીધો. નિર્ણય શું લીધો કે આટલા ટૂંકા પગારવાળો બીજો ગ્રહપતિ નહીં મળે, માટે ઓલા છોકરાને કાઢો. લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગના આ જ દિવસ સુધીના ઇતિહાસમાં કોઈ છોકરાને ટ્રસ્ટીઓએ હાંકી કાઢ્યો હોય એવો એકમાત્ર વિદ્યાર્થી બનવાનું સૌભાગ્ય મને મળ્યું. 11મા ધોરણમાં સાહેબ બોર્ડિંગ વાળા મને બોર્ડિંગમાં રાખવા તૈયાર નહીં, મા બાપ ઘરે રાખવા તૈયાર નહીં. હું તો હાવ અયોધ્યાની ગાદી જેવો થઈ ગયો. મને અંતે લીંબડી મારા એક સગાના ઘરે રાખ્યો તો હાઈસ્કૂલના શિક્ષકો થાકી ગયા. સાહેબ 11મું ધોરણ એ વખતે લોકલ પરીક્ષા હતી, કોઈ વિદ્યાર્થીને નાપાસ કરવાનો રિવાજ નહોતો, પણ લીંબડી ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલયના મારા વિદ્યાગુરુએ મારા તોફાનોથી તંગ આવી અને સજાના ભાગરૂપે મને 11મા ધોરણમાં નાપાસ કર્યો. તમે વિચાર કરો 11મામાં નાપાસ થવા માટે મારે આખું વર્ષ કેટલા તોફાન કરવા પડ્યા, પણ મેં તનતોડ મહેનત કર્યું. અગિયારમા ધોરણમાં મારા શિક્ષકોએ મને નાપાસ કર્યો અને 12મા ધોરણમાં મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યું.
મને એમ થયું કે આપણે આપણી જાતે નાપાસય ન થઈ શકી. તો પછી આપણે એવા તે કેવા પરાવલંબી કે આપણે નાપાસ થવા માટે પણ શિક્ષકોનું અવલંબન લેવું પડે. મેં ડંકે કી ચોટ પે સાબિત કરી દીધું સાહેબ કે હું મારી જાત મહેનતથી નાપાસ થઈ શકું છું. આ વાત હું એટલા માટે કરું છું, વાત મારે પહેલા પ્રયોગની કરવાની છે, પણ આ એટલા માટે હું વાત કરું છું કે અહીંથી મારી જિંદગી કરવટ બદલે છે. હું બે વખત નાપાસ થયો ને સાહેબ, બીજી વખત નાપાસ થયો તે દિવસે આખી રાત રોયો છું અને પારાવાર પસ્તાવામાંથી પ્રતિજ્ઞાનો જન્મ થયો હતો. લીંબડી ભોગાવાના કાંઠે બડે બે આબરૂ હોકર તેરે કૂંચે છે હમ નીકળે. લીંબડી મેં છોડ્યું તો ખરું, પણ જગદીશ આશ્રમ પાસેના ભોગાવાના કાંઠે આ જગદીશે પ્રતિજ્ઞા કરી હતી કે ભલે બે વખત મને નાપાસ કર્યો પણ બે વખત પીએચડી થઈને ન બતાવું તો હું જગદીશ ત્રિવેદીની. અને એટલે બે બદલે ત્રણ વાર થયો સાહેબ. અને પછી આવ્યો ગુરુજીના દેશમાં. હવે જે અનુસંધાન, હું બે વખત નાપાસ ન થયો ને બાપુ તો હું કલાકાર ન થયો. કલાકાર થવા માટે નાપાસ થવું ફરજિયાત નથી. આ બેમાંથી એક નથી થયા. પણ હું બીજી વખત નાપાસ થયો એટલે મેં મારે લીંબડીથી ઉચાળા ભરવા પડ્યા અને હું ગુરુજીના દેશમાં આવ્યો. ખડ પાણી ને ખાખરા જ્યાં પથ્થર નો નહીં પાર, નર પટાધર નીપજે એ દેવભૂમિ પાંચાળ. અહીંયા મેં 1986 ની 21મી જૂને નાનકડું ઝેરોક્સ સેન્ટર શરૂ કર્યું. એક રૂપિયાની ત્રણ કોપી. મારું નામ જગો ઝેરોક્સ વાળો. અમારા થાનના બેઠા છે ઝેરોક્સ કરાવવા વાળા, હજી પૈસા બાકી. મારા ગ્રાહકો મારા જેટલા જ બુદ્ધિશાળી મને ખરેખર પૂછતા કે અંગ્રેજીમાં ઝેરોક્સ કરો છો? અને હું જવાબ આપતો કે જાપાન નું મશીન લાવ્યો છે એટલે અંગ્રેજીમાં નીકળે છે, કારણ કે જાપાન નું માતમ 2017 માં જ નહોતું, 86 માં હતું. પકડજો. યસ યસ. અત્યારે સમય નથી, નહીતર હું થોડું વિવરણ કરું. પણ સાહેબ એ વખતે મારી સાથે જે નાટક કરતા ની મિત્રો ને બધા કેવળ જ્ઞાન થયું કે નાટકના ધંધામાં દી નહીં વળે. એટલે બધા મિત્રો નોકરી ધંધાર્થે બારગામ જતા રહ્યા, નાટકની પ્રવૃત્તિ પડી ભાંગી. મારો પહેલો પ્રેમ નાટક છે. નાટકની પ્રવૃત્તિ પડી ભાંગી અને સાહેબ હું રાતે વહેલો ઘેરે આવવા માંડ્યો ને મા બાપને ચિંતા થવા માંડી અને મને ઊંઘ ન આવે. ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી પથારીમાં હું પડખા ફેરું. હું વ્યક્ત થવા માટે થઈ અને ગુંગળામણ અનુભવતો હતો. અને પ્રસૂતિની પીડા ઉપડી હોય ને પ્રસવ ન થાય, અને એ વખતે જે પીડા પ્રસૂતાને થાય ને સાહેબ, એ જ પીડા કલાકારને જ્યારે સ્ટેજ ન મળે ને ત્યારે થાય. આ બધા કવિઓ બેઠા છે, ઉછળી રહી હોય ઉર્મિ અને કવિતા ન સર્જાય ને ત્યારે એવી જ વેદના થાય સાહેબ. હું ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી હું ન હકું સાહેબ. મારે કોઈ પણ ભોગે વ્યક્ત થવું હતું. અને એટલે પછી અમારી થાનગઢની એકમાત્ર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સાહબુદ્દીન સાહેબની ઓફિસમાં જઈને સાહેબને પગે લાગ્યું. મેં કીધું સાહેબ મને તમારી સાથે લઈ જાઓ, મારી નાટકની પ્રવૃત્તિ પડી ભાંગી, તમારે વચ્ચે વિશ્રામ લેવો હોય ને ત્યારે મને 5-10 મિનિટ બોલવા દેજો, મને પુરસ્કાર નહીં મળે તોય હાલશે, મને પુરસ્કાર નહીં મળે તો હાલશે, પણ મને થોડુંક બોલવા દો. અને મારી આંખમાં કંઈક વાંચી અને મારા ગુરુએ મને પહેલો જ કાર્યક્રમ મુંબઈનો આપ્યો સાહેબ. મુંબઈ જેવું મહાનગર, ઓબેરોય જેવી 5-સ્ટાર હોટલ, એનો 33મો માળ અને યજમાન શેર બજારવાળા હર્ષદ મહેતા. એ વખતે બિગ બુલના સિક્કા પડે સાહેબ. આ વાત કરું છું તમને, દિવસ હતો 28 જાન્યુઆરી 1995. અને આ બધું મારા માટે કેપેસિટી બહારનું હતું, કારણ કે ગુજરવદીનો ગામડીયો, થાનનો ઝેરોક્સ વાળો અને સીધો 5-સ્ટાર હોટલમાં અને નાયેલું ધોયેલું ઓડિયન્સ.
સાહેબ, એટલા રૂપાળા ને એવા હુંવાળા માણસો હું જિંદગીમાં પહેલી વાર જોતો. મેં ફિલ્મ સિવાય એવા રૂપાળા જોયા જ નહોતા અને જીવતા બેઠા. હું અવાચક થઈ ગયો, અવાચક થઈ ગયો. અને હવે એક ખાનગી વાત જાહેરમાં કહી દઉં, મારા ગુરુ સાક્ષી છે. હાસ્ય કલાકાર તરીકે મારી જિંદગીનો પહેલો જ કાર્યક્રમ શરૂ થવાની તૈયારી અને મન બાથરૂમ લઈ. અને સાહેબ બાથરૂમ જડે નહીં, કારણ કે ગામડીઓ દબાણ એવું કે રહેવાય નહીં, નસીબ એવા કે જવાય નહીં. હું જે આકળ વિકળ થયો છું એમાં સાહેબ મને કે તારે કઈ ગાવું છે? મેં કીધું ભાઈ સાહેબ મારે બાથરૂમ જવું. અરે મને કે હોલ ની બહાર નીકળે એટલે જમણા આય છે બારણા ઉપર જેન્ટલમેન લખ્યું હોય છે. મેં કીધું એ તો મેં ત્રણ વાર વાંચ્યું. હું દર વખતે જેન્ટલમેન સુધી જઉં મને સમજાય નહીં એટલે ડોબરમેન ની જેમ પાછો આવું. અને સૌરાષ્ટ્રના બેઠા છો એટલે કહી દઉં હાવ સાચું, હું છે ને લાલનો બાદશાહ ગોતતો. આપણા એસટી ડેપોમાં એક બાજુ લાલનો બાદશાહ હોય, બીજી બાજુ લાલની રાણી હોય, સાહેબ વચ્ચે શ્રેણી આડી ભીત. અને સાહેબ આ મહાનગરની હોટલો છે ને એ તો ગામડાના ભોળા માણસોને મૂંઝવવા માટે બનાવી છે. આમાં તો અભણને ખબર પડી જાય કે આમાં જવાનું. આપણા એસટી ડેપો કાર્યક્રમ હવે રજૂઆત કરી એ તો કહી દઉં. કહી દઉં સાહેબ હું મારી જાતને હળવી કરી શીખો. પણ ઓડિયન્સને હળવું ન કરી શીખો. મારા એક પણ જોકમાં કોઈને હસવું ન આવ્યું. મને એસી હોલમાં પરસેવો વળી ગયો. માય ફર્સ્ટ શો વોઝ ફ્લોપ શો, સુપર ડુપર ફ્લોપ શો. અને કાર્યક્રમ પૂરો થયો પછી મેં એકરાર કર્યો કે નાટકમાં ગોખેલા સંવાદો બોલીને પ્રેક્ષકોની તાલીઓ ઉઘરાવવી સહેલી છે, પણ આમાં નહીં રંગભૂષા, નહીં વેશભૂષા, નહીં સંગીત આયોજન, નહીં પ્રકાશ નિયોજન, આ કશું જ નહીં. અને કીધું સાહેબ તમે જે કળા રજૂ કરો છો ને એ અઘરામઘરી કળા છે. એટલે સાહેબે તરત જ કીધું તારે એમ છે ભાઈ. લેખન ઉપર માનવીની અનુભૂતિ જેથી અભિવ્યક્તિ બનશે. અને હાસ્ય કલાકાર થવાનું માંડી વાળી કાયમ ને માટે કે આ આપણી લેન નહીં. અને હું થાન પાછો આવી ગયો. પણ મેં એક સફળ કાર્યક્રમ પહેલો જે આપ્યો એના માટે જો મને ત્રણ ચાર મિનિટ આપે તો એ સાંભળવો જરૂરી છે. છેલ્લે હું લઉં, કારણ કે સફળ કાર્યક્રમ છેલ્લે લઉં છું, કારણ કે મારે બીજા બે કલાકારોને કારણ કે મારા જીવનનું હાર્દ છે. આવી જાઉં હાર્દ, હું અત્યારે બોલવાનું નથી કહેતો પણ એ જરૂરી છે. ના, આપણે પેલા વિખેરાશું નહીં એવું પ્રોમિસ કરું છું ડેફિનેટલી. કારણ કે કેવી રીતે સફળ થયું તો પ્રસ્તુતિ સાથે એક બીજું પાસું પણ છે અને હું અડધી મંજિલે પહોંચી ગયો છું એટલે મારે હાસ્ય લેખનને પણ એટલું સ્થાન આપવાનું છે. મેં પહેલા જ કહ્યું એ પ્રમાણે આ અગાસીમાં ઘોડા દોડાવવા જેટલું તો અઘરું નથી, પણ બાપુને કોઈ 10 દિવસની રામકથા 3 કલાકમાં કહી દેવાનું કે અને જેટલું અઘરું પડે એટલું આ લોકોને રોકવા અઘરા છે. અને કદાચ એટલા માટે જ મને વજનદાર માણસને અહીંયા આજે રાખ્યો છે. મિત્રો, એક બીજા પાસા ઉપર આપણે જવું છે. આ લોકો હાસ્ય પ્રસ્તુતિની જે વાત કરી ત્રણેય મિત્રોએ,
એની સાથોસાથે હાસ્ય લેખક છે. આપણી પાસે હાસ્ય લેખકો ઘણા છે, નામ દેવા બેસું તો બકુલ ત્રિપાઠી, વિનોદ ભટ્ટથી લઈને અનેક નામ આવે, નિરંજનભાઈ આવે, રતિલાલ બોરીસાગર આવે. પણ આ ત્રણ કલાકારોની વિશેષતા એ છે કે એમની જેટલી સબળ હાસ્ય પ્રસ્તુતિ છે એટલું જ સબળ એનું હાસ્ય લેખન છે. અને નંબર ઓફ બુક્સ વગેરે જો હું કદાચ આંકડો આપવા બેસું તો ઘણો લાંબો થાય એમ છે. કેટલાય પુસ્તકો અકાદમી અને પરિષદ દ્વારા પુરસ્કૃત થયેલા છે. આ વાત એટલા માટે જરૂરી છે કે તમે જ્યારે પ્રસ્તુતિ કરો છો એક કલાકાર તરીકે, ત્યારે તમે બાંધ્યા ઓડિયન્સ સુધી પહોંચો છો, પણ તમે હાસ્ય લેખન દ્વારા અગણિત લોકો સુધી, તમે જેને જોઈ નથી શકતા એના સુધી પહોંચી જાઓ છો. અને એ પાસું બહુ સબળ છે. શાહબુદ્દીનભાઈ પોતાની વાત કરશે ત્યારે ખ્યાલ આવશે, એમને લખવું નહોતું, ઈચ્છા જ નહોતી. અને એક સરસ મજાનો ટ્રેનનો પ્રસંગ એમણે પહેલા જ એપિસોડમાં વર્ણવ્યો છે કે કોઈને ઉતરી જવું હોય અને ચાલુ ટ્રેને ઉતરી જાય અને બાજુના ડબ્બાવાળાને એમ થાય કે આને ચડવું છે, એટલે હાથ ઝાલીને પાછો અંદર લઈ લે, એમ હરીન્દ્રભાઈ એને અંદર લઈ લીધા અને હાસ્ય લેખન ઉપર વાળ્યા. તો આ ત્રણેય જે ધુરંધરો છે એમણે હાસ્ય લેખનમાં કેવી રીતે પ્રદાન કર્યું એના ઉપર જઈએ, અને પછી ત્રણેયની જે કોમન બાબતો છે એના ઉપર આપણે બહુ ઝડપથી ટૂંકા જવાબો મેળવવામાં રસ છે. કારણ કે દરિયો છે, ત્રણ ત્રણ દરિયા ઘૂઘવતા મારી આજુબાજુ હોય અને એમાં મારે હલેસા મારીને હોડી તારવીને તમને સૌને ભેગા લઈને બહાર નીકળવું હોય તો મારે થોડું આવું સંકુચિત બનવું પડશે. હું સાંઈરામને પૂછું, સાંઈરામ તમે મને ઝડપથી એવું કહો કે હસતા હસતા હસતાવતા હસાવતા તમે હાસ્ય લેખન ઉપર ક્યારે આવ્યા? હા, 2011ની સાલ સુધી પ્રોગ્રામો જ ચાલ્યા, અને એટલે લખવાનું શરૂ કર્યું એટલે બોલવાનું બંધ નથી કરી દીધું. પણ રશ્મિન શાહ નામનો એક મારા મિત્ર ને મારી યાદ એટલે કરવો પડે કે મિડડેના પત્રકાર છે, અને એનો મને ફોન આવ્યો કે લખીને તો હસાવી શકાય કે નહીં. એટલે મેં કીધું ભાઈ અઘરું છે, મેં હું ત્યારે સાહેબને સાંભળતો, સાહેબને વાંચતો, તો મેં કીધું અઘરું મને થોડું આવડે એમ, કારણ કે મારો પહેલો પ્રેમ કવિતા, હું કવિતાઓ લખતો ત્યારે 1991 થી કવિતાઓ બાપુ લખતો, પરંતુ માઇક ચાલુ છે. બધાના માઇક ચાલુ છે, સાલે આમાં છે ને કોઈ ખાનગી વાત ન થઈ શકે એવી એક વ્યવસ્થા હરિશ્ચંદ્રભાઈ થઈ ગયું છે. એટલે કઈ વાત નહીં, મજાની વાત એ છે કે એણે મને કીધું કે તું લખી તો શું એમ. એટલે મેં કીધું બાપુ ન લખાય, આ લખાવું અઘરું કામ મને આજે પણ લાગે છે. એ બોલવું સહેલું છે કારણ કે મારા હાવભાવ પરથી હું પકડાવી શકું, તમને નથી ગમતી આ વાત, અને તો હું ત્રીજી જો અમારામાં કોઈ સ્ક્રિપ્ટેડ જોક ન હોય ને, તમે જો ગંભીર થઈને બેસી જાઓ તો અમે મૂંઝાઈ જાઓ, તમને આવડતું નથી, તમને સમજાતું નથી, એટલે જો ચાર જોકમાં તમે દાંત ન કાઢો તો અમે કાં તો કાંઈ લોકસાહિત્યમાં વ્યા જાય, કાં તો અમે કઈ ગાવા માંડીએ, આઠ આઠ દ દ કડીના ભજન કારણ વગરના ગાઈએ અમે, અને કાં તો અમે વાત ફેરવી નાખીએ કોઈ એ મુદ્દાઓ હોય. પણ જયારે લખવાનું આવે ત્યારે સબ્જેક્ટને ન્યાય આપવાનો, પ્રેક્ષક મારી સામે નથી અને એને એક શબ્દ ચિત્ર જ અનુભવવાનું હોય. તો રશ્મિન શાહે આગ્રહ રાખ્યો કે તને પ્રિય શું, મેં કીધું ગાંઠિયા. તો મને કીધું ગાંઠિયા ઉપર લેખ લખ, અને મારો સૌથી પહેલો લેખ ગાંઠિયાવાડ નું નામ ગાંઠિયાવાડ હોવું જોઈએ, એ મારો પહેલો લેખ હતો. અગેન ગાંઠિયા જ મારી કારકિર્દીમાં માઇલ સ્ટોન બન્યા બાપુ, એનો એનો મને આશ્ચર્ય સાથે આનંદ. અને મેં પહેલો લેખ ગાંઠી, ઘણાના વોટ્સઅપ પર મારા લેખ ફરે છે, એનો મને રાજીપો છે, મારું નામ નીચે નથી, અને વોટ્સઅપ ગાંઠિયાનો લેખ મારો ફરે છે. રાજકોટનો લેખ, રાજકોટ એક વર્તમાનમાં જીવતું શહેર છે, પપ્પા રિટાયર્ડ થાય છે, મારા પપ્પા રિટાયર્ડ થતા હતા, દીધું છે મારા પપ્પાને કે હું તો બીજી શું ગિફ્ટ આપ્યું હું મારા બાપને, સાહેબ મેં એક કવિતા લખેલી, એક અછાંદસ લખેલું, એ કેટલા બધા નાટકોમાં પણ નામ વગર આવી ગયું. એટલે કદાચ શેક્સપિયરે લખ્યું હતું કે નામમાં શું લખ્યું છે, નીચે શેક્સપિયરનું નામ હતું પાછું, નીચે શેક્સપિયરનું નામ હતું પછી એને એમ લખ્યું. એટલે કદાચ વોટ્સઅપ યા ક્રિએટિવટરને એવું નથી લાગતું. કોમેડી રાશિ ભવિષ્યનો મારો લેખ હતો, મારો મેં તુષારભાઈ વોટ્સઅપ ચેટ, જો આખું મહાભારત વોટ્સઅપમાં થાય તો કેવી રીતે થાય, એ ભીમ અને ઇડંબાનો મારો લેખ. કદાચ ભાગ્યે જ કોઈ એવો માણસ હશે કે જેને ભીમ અગિયાર હશે ફોરવર્ડ ન થયો હોય, કે ભીમ પૂછે છે ઇડંબાને કે જોજો વોટ્સઅપની લેંગ્વેજમાં વાત થાય છે, ભીમ પૂછે હા ઈડુ, હા હિડુ, આ વડીલો ઊંડા ન ઉતરે આમાં બહુ, અત્યારના જમાનાની વાત છે બિલકુલ, હા હિડુ. એટલે હિડંબાએ લખ્યું કે કા ભીમુ લોલ. બાપુ ગીતોમાં લોલ છેલ્લે જ આવે, એ વોટ્સઅપમાં એક એવી ભાષા હતી કે ગમે ત્યાં લોલ વચમાં ઘૂસી જાય. હા હિડુ, તો કે બોલ ભીમુ લોલ શું કરે છે જાન. એટલે હિડંબાએ કીધું કે મજા લોલ.
ઘટું ક્યાં છે? ઘટોત્કચ એમ કઈક અહીં કહેવાની જરૂર નથી. એટલે વિડમભાઈ લખ્યું કે સાત વખત પહાડ ચડ્યો ને ઉતરો છે. ભીમે લખ્યું થાકી ગયો હશે ને. વિડમભાઈ લખે છે કે આપણો છોકરો થાકે પહાડ થાકી ગયો છે. લોલ. લંચ ઇઝ રેડી ભીમે પૂછ્યું. એટલે લખે છે ઈડમ્બા કે 700 કિલો બટેકા અને 2000 રોટલા રેડી. ભીમ લખે છે કે આટલું આપણને ત્રણેયને થઈ જશે? ઈડમ્બા લખે છે કે ના, આ તો ખાલી ઘટોત્કચ નું લંચ છે, આપણું તો હવે બનાવીશ. લોલ. ઈડમ્બા લખે છે, ભીમ લખે છે કે થાકી જાશ ને જાન. લોલ. ઈડમ્બા છેલ્લે જવાબ આપે છે કે પ્યાર ક્યા તો થકના ક્યા. મેં આ શૈલીમાં લેખ, મેં રાધા અને રૂકમણી નો એક સંવાદ લખ્યો છે, એક જ મિનિટમાં પૂરી કરું. કે મેં લેટેસ્ટ, મને 20 વર્ષનો જુવાન મારા હાસ્ય દરબારમાં બેસશે તો જ હું ક્લિયર કટ માનું છું. કારણ કે સાહેબ બહુ નસીબદાર હતા કે એ સમયે વોટ્સઅપ નહોતા, એ સમયે ઈમેલ નહોતા, એટલે વનેચંદની એક વાત આખી દુનિયા સુધી પહોંચવામાં ઘણો બધો સમય મળ્યો. અને એ ભાગશાળી કલાકાર એટલા માટે અમારે સલું અમારી ને અમારી જોક ગામ બાપુ મને ને મને ફોરવર્ડ કરે, મારી ને મારી જોક. અને ભીખુદરભાઈ નીચે લખે પાછું માર્કેટમાં નયા આયા હે, 8 વર્ષ પેલા અમે બનાવી નાખી હોય. અને ઓલરેડી માર્કેટમાં કહેવાનો અર્થ કે એનો કોઈ વિરોધ નથી, આપણો બરાબર છે. પણ કે એની વચ્ચે રાધા અને રૂકમણી પૂછે છે, રાધાએ પૂછ્યું ઓનલાઈન ઘણા દિવસે થઈ, રૂકમણી પૂછે છે રાધા ઘણા દિવસે ઓનલાઈન થઈ, તો કે હા ગોકુળમાં મથુરા ગોકુળમાં દ્વારકા જેટલું કવરેજ ન હોય રાધા. રાધા જવાબ આપે, ગોકુળમાં દ્વારકા જેટલું કવરેજ ન હોય રાધા. રૂકમણી પૂછે છે કે રિચાર્જ તો છે ને, કરાવી આપું? રિચાર્જ છે ને. એટલે રાધા લખે છે કે અમારા ભવો ભવ નું રિચાર્જ તો હવે તારી પાસે છે, અમારા ભવો ભવ નું રિચાર્જ તો હવે તારી પાસે છે. રૂકમણી લખે છે સૌરભભાઈ કે મને એમ ઈચ્છા થાય છે રાધા કે તારે ને કૃષ્ણ એકવાર મળવું જોઈએ, તું કે તો ચાર્ટર પ્લેન મોકલું. એટલે રાધા કહે છે કે ના પ્લીઝ, ના પ્લીઝ ના. અને રૂકમણી કહે છે કે પ્રેમમાં આટલી જીદ ન હોય રાધા. અને રાધા જવાબ આપે છે જગદીશભાઈ કે જીદ પ્રેમમાં જ હોય, સમાધાન તો લગ્નમાં હોય. શા વાત, આ સાંઈ રામદેવ આ શૈલીમાં મેં લેખ લખ્યા. મેં 6-1 પુસ્તકો આપ્યા બાપુ, 6-1 પુસ્તકો લેખના આપ્યા. પણ મેં જાજા ભાગના હું બોલતો હોઉં એમાં ને એમાં લખ્યું છે. મેં બહુ સ્વતંત્ર રીતે થોડાક મૌલિક પ્રયોગો, કારણ કે સમય નહોતો રહેતો, એટલી બધી પ્રોગ્રામોની દોડધાળ અને મૌલિકતા એ અમારા અમારા ત્રણે ત્રણ જણાનો કે ભાઈ આપવું તો આપણું જ આપવું. અને એ મૌલિકતાથી ના રોગથી કદાચ અમે પીડાય છે. એટલે કોકની જોક ક્યાંક આવી જાય, 8-10 જોક આવી જતી હોય, પુરોગામીની અસર તો સ્વાભાવિક છે, કોઈને પણ હોય. તો હું જયારે લોકસાહિત્યમાં વાત કરું, દીકરી વિદાયની વાત કરું, તો વિખુદાનભાઈની છાયામાંથી નીકળી ગુજરાતનો કોઈ કલાકાર ન નીકળી શકે. આ બહુ સ્વાભાવિક વાત છે કે મારે સ્વીકારવું પડે આ મંચ ઉપરથી કે વિખુદાનભાઈ ભાઈ કરુણરસ કરતા શીખ્યા અમે. દીકરી વિદાયમાં કેમ રોવડાવી શકાય, એ જે પોતે ફીલ કરતા હોય તો જ. તો કહેવાનો અર્થ, શાહબુદ્દીન સાહેબ જયારે હું નોટ કોટ્સ મૂકતો ત્યારે હું શાહબુદ્દીન સાહેબ જેમ બુલેટની જેમ ધાડ કરતો, કર્નલ જેમ્સ ટોડ નું આવા દે ભમ કરતું, આ એ શીખ્યા અમે એમની પાસેથી કે કોઈ પણ અંગ્રેજી વાક્યને બુલેટની જેમ કેમ વાપરી શકાય, શાયરીઓને બુલેટની જેમ કેમ વાપરી શકાય. પણ લેખમાં હું બહુ એટલું બધું કામ હજી મારે બાકી રહી ગયું, કારણ કે 2015માં સ્કૂલ શરૂ થઈ અને હું વ્યવસાય નહીં સ્વભાવે શિક્ષક થવાનો પ્રયત્ન કરું છું બાપુ. હું હજી મારા છોકરાઓને ભણાવું છું અહીંયા, એટલે સમય નથી રહ્યો. 6-1 પુસ્તકો એના આપ્યા, 3-1 મેં કાવ્ય સંગ્રહ આપ્યા, રંગકસુમલ ગુજરાતી. એ ગુજરાતીઓની વાતો જેટલી પણ તમે વોટ્સઅપ પર સાંભળો છો એ એકાદ બે વાત અમારી કિરીટભાઈ વ્યાસ કરતા યાદ હોય તો આપણને, પછી એને વ્યવસ્થિત રીતે ગુજરાતી પ્રજા ઉપર જ આખી એક કોમેડી કરી અને એના ઘણા બધા ગીતો લખીએ આપ બધાના આશીર્વાદથી. અને 3 કાવ્ય સંગ્રહો આપ્યા. અને હમણાં કાલે મેં આજે બાપુના ચરણોમાં મૂક્યું એ 51 જેટલા બાળકોના પ્રશ્નોનું પેરેન્ટિંગ સોલ્યુશન્સ નામનું પુસ્તક, જેમાં ભદ્રવીભાઈએ પણ ખૂબ સારો મને સાથ આપ્યો. દરેક મા બાપને અનુભવાતા પ્રશ્નોનો હળવી ફૂલ શૈલીમાં જવાબ આપવાનું આ કદાચ પહેલું પુસ્તક પેરેન્ટિંગ સોલ્યુશન બાપુના ચરણે આજે અર્પણ કર્યું. સાઈરામ જ્યારે કહી રહ્યા છે ત્યારે મારે નોંધવું જોઈએ કે એમણે જે વાતનો નિખાલસતાથી ઉલ્લેખ કર્યો એ એમણે નોંધ્યું પણ છે. એમણે લખ્યું છે કે હું જગદીશ ત્રિવેદીમાંથી ઘણું શીખ્યો છું, તે પ્રોપર સબ્જેક્ટને વળગીને ન્યાય આપતી સ્ક્રિપ્ટ લખનાર પ્રથમ કલાકાર છે. હું એમની સ્ક્રિપ્ટની ચીવટનો આજે પણ આશિક છું અને રહેવાનો છું. એ બરાબર. આ સાંઈરામે જગદીશ માટે લખેલું કોટ છે. આ ઉલ્લેખ હું એટલા માટે કરું છું કે આપણા એક જ ક્ષેત્ર હોય તો બિનજરૂરી સ્પર્ધામાં ઉતરવાને બદલે આ રીતે એકબીજાને વાહ
બરાબર બરાબર. તમને ખ્યાલ છે કે અત્યારના સ્પર્ધાઓ કેવી ગળાકાપ ચાલે છે? બે જગરતી સંસ્થાના મહારથીઓ એક મંચ ઉપર અહીંયા ભેગા થઈ શકે એ બારોબાર ભેગા નથી થઈ શકતા. સંગીતના કલાકારો એક ગ્રુપમાં ગાતા હોય તો બીજા ગ્રુપ વાળા એને ન બોલાવે, કારણ કે એ ગ્રુપ નો થઈ જાય. પણ આ જે વાસું અહીંયા આ ત્રણ કલાકારો હરિશ્ચંદ્રભાઈ અને વિનોદભાઈ અહીંયા જેમને પ્રસ્તુત કરવાનો લાવો આપ્યો છે, એમાં આ બાબત હું એટલા માટે નોંધું છું કે ત્રણેય માટે બોલાયેલા કોટ મેં મેળવ્યા છે. બાપુએ શું કહ્યું, એકબીજાએ શું કહ્યું, અને એમાં નિખાલસતાથી મને નથી લખી આપ્યું, એ લોકોએ કોઈ પણ પુસ્તકમાં આ કોટેશન આપેલા છે. એટલે અસ્મિતા પર્વ માટે ખાસ કહેલી વાત નથી, એ વાત હું ખાસ નોંધું છું. સાઈરામને એક બીજો પ્રશ્ન મારે પૂછવાનો, તમે અત્યાર સુધીમાં 6-1 પુસ્તકો આપ્યા છે, એમાં માઇલસ્ટોન તમે કોને ગણો છો? હજી આપવાનું બાકી છે. આપવાનું બાકી છે, વાહ બહુ સરસ. હું મારું દરેક પરફોર્મન્સ એવી રીતે આપું છું બાપુ કે જાણે મારી જિંદગીનું છેલ્લું પરફોર્મન્સ, એટલા દિલ ફાડીને આપું છું. ખબર નથી ક્યારે કોના ફોટા ઉપર હાર ચડી જવાનો છે, એટલે કદાચ હું 100% રજૂ થાઉં છું અને લોકોની દાદ લૂંટવાની મને મજા આવે છે. કે અને પુસ્તકોની વાત રહી તો કવિતા અને લેખની વચ્ચે અટવાયેલો છું થોડોક, અને સ્કૂલ છે એટલે મારી જવાબદારી છે 1000 નચિકેતાઓની મારી, એટલે હું હજી લખી નથી શક્યો માઇલસ્ટોન જેવું પુસ્તક આપવાનું. મને એકવાર આવી રીતે ઇન્ટરવ્યુમાં જ પૂછેલું કે તમારું બેસ્ટ પરફોર્મન્સ કયું, એટલે તમે કોની સાથે સ્પર્ધા કરો છો? કારણ કે આ વાત નીકળી ને હું પછી બાપુના ચરણોમાં સાદર વર્ણન કરું છું, વંદન કરું છું કે બાપુએ એક બહુ મોટું કામ કર્યું છે, ઈ કે આટલા સર્જકોને એના ચરણમાં ભેગા થવાનો સદભાગ્ય મળ્યું છે. બાકી અમારી વચ્ચેની દિવાલો કદાચ જો મોરારી બાપુ જેવી એક વ્યક્તિ આ ગુજરાતમાં ન હોત તો જગદીશ ત્રિવેદી કે માયાભાઈ આહિર કે સાઈરામ દવે કે અંકિત ત્રિવેદી કે પ્રણવ આ બધાને આટલી સરળતાથી અમે કદાચ એકબીજાને બોલાવતા ન હોત. એમાં ક્યાંક પૂજ્ય બાપુનો બહુ મોટો હોય છે. આ સાદર સાદર વર્ણન એની રામકથા એ એના પ્રત્યે બાપુ પાસે જઈને હાલો ને જગદીશભાઈ ભેગા જાય, હાલો ને માયાભાઈ ભેગા જાય એમ કરીને અમે ક્યાંક જોડાયેલા છીએ. એટલે બાપુનો આ બધા સર્જકો, કારણ કે આ એક એવું ઠેકાણું છે જ્યાં બધા સર્જકો ખોળામાં માથું મૂકી શકે એમ છે. તો સાહિત્ય અને સંસ્કૃતિની બાબતમાં એમ કહી શકાય કે પૂજ્ય બાપુ એ 56 ભોગનો થાળ છે સમાજને ધરાયેલો, કે જેમાં બધા જ ફરસાણ છે, બધી જ મીઠાઈ છે. જેમ નગીનદાસ બાપા એ લખ્યું કે એમાં કોઈ આભડછેટ નથી, એમાં કોઈ વાળાબંધી નથી. એટલે છેલ્લી વાત મારી કહી દઉં કે મને પૂછેલું છે તારું તમારું તમારી સ્પર્ધા કોની સાથે છે, કારણ કે ગામને તો રેસલિંગમાં જ રસ હોય ને, વલાણા કરે આબુદે જાય બોલાને. એટલે પણ એને 80 વર્ષ થયા ત્યારે તો મારો જન્મ નહોતો એમ, પણ લોકોને તો તરત જ ટિકિટ શો હોય સાથે હોય એટલે એ પ્રતિસ્પર્ધી જ હોય આવું માનતો હોય, જયારે અમે તો બધા એકબીજાને બહુ રિસ્પેક્ટલી જોતા હોય છીએ. મને અટવાય તો મારે ક્યાં પુસ્તકો વાંચવાનું, પહેલું લિસ્ટ આદરણીય સાબુદ્દીન સાહેબ એ મને લખાયું હોય, તારે છોકરા આગળ વધવું હોય તો આટલા પુસ્તકો વાંચવા જોઈએ. જગદીશભાઈ મને સજેસ્ટ કરે કે આટલું આ તું ધ્યાન રાખજો, આ જરાક ગોટો ચડી જાય છે. કહેવાનો અર્થ એકબીજાને સપોર્ટ કરનારા અને એવા સિનિયરો મને મળ્યા છે, હું ખરેખર ભાગશાળી જુનિયર છું. સાહેબ તમે મને એવું કહો કે હાસ્ય પ્રસ્તુતિમાં તમારી સામે ઓડિયન્સ હોય છે, એટલે તમે જેમ કહ્યું એમ તમે ક્યારેક શર્ટ બદલી શકો છો, પણ હાસ્ય લેખનની અંદર તમારી સામે કઈ હોતું નથી. કદાચ એવું બને કે અત્યાર સુધી તમે જે પ્રસ્તુતિમાં બોલ્યા છો એના જ પુસ્તકો તમે કર્યા. અમુક મૌલિકતા આપી છે, પણ તો મૌલિકતામાં તમને આવો અનુભવ થયો છે કે સામે ઓડિયન્સ ન હોય એટલે તમને એનો પ્રતિભાવ નથી મળતો તો શું લખવું? એટલે હાસ્ય લેખન નો અનુભવ કેવો, પ્રસ્તુતિ જેવો કે એના થોડો કઈક પેમેન્ટ બહુ નબળું હોય? હા, એ તો થોડું કઈ છુપાવાય. લખવાનું પેમેન્ટ સ્વાભાવિક છે, તમારું પરફોર્મન્સ નું પેમેન્ટ એ 4-5 આંકડામાં હોય, અને લખવાનું પેમેન્ટ તો 3 આંકડામાં ક્યારેક માંડ હોય, એટલે થોડુંક એ પણ એમાં ભાગ ભજવે કે સારું. અને બીજું કે જે મજા લાઈવ આવે એવી તો કાગળ પર નથી આવતી, પણ છતાંય મને ફાયદો એ થયો કે મને વિચારો કરીને મેં કાઠિયાવાડ એરલાઇન્સ નામની એક મને ઘણી બધી આઈટમો એમાંથી મળી. આ ભીમ અને ઈડમ્બાનો છે ટૂંક પ્રોગ્રામમાં, પણ એકચ્યુઅલી પેલા લેખમાં લખાણો, પપ્પા રિટાયર્ડ થાય છે એકચ્યુઅલી પેલા લેખ લખાણો, અને પછી મને એ સ્ટેજ ઉપર મને પરફોર્મન્સમાં કામ લાગ્યું, એટલે એ મને સપોર્ટિવ પણ રહ્યો. પણ થોડોક શુષ્ક તો થઈ જાય કે લોકો આને કઈ રીતે મૂલવશે. હવે એ તો કોકનું મગજ ઠેકાણે ન હોય તો કોક આ લેખને બોગસ રીતે જોવે, અને કોકના વખાણ પણ આવ્યા મને, એટલે બહુ એવો. હા, પછી હિમાદાદા નામનું એક પાત્ર મુંબઈની મારી મિડ ડે ની કોલમમાં હતું, તો મુંબઈ હું કાર્યક્રમમાં જાઉં ત્યારે મને ઓડિયન્સ એવું કે હિમાદાદા અને શાંતિ કાકાની બે કાંઈક વાત કરજો, એવું પણ થયું. અને અને પાત્રના જોક્સ એ પ્રમાણે હાલતા ગયા. પણ કાઠિયાવાડ એરલાઇન્સ કે જો તમે કાઠિયાવાડ એરલાઇન્સમાં બેઠા હો તો કેવી રીતે સૂચનાઓ આપવામાં આવે કે એ ભાઈ હરખા ભાઈ જો સીટો વાગણી રાખજો, પેલા વાય તને કહું છું ફાકી ખાઈને થૂકતો નહીં,
અહીં નહીં ખુલે, બારી બંધ છે, વગડી ગઈ છે, ગેંડી અંદર જાતો ની ગેંડી બગડેલી છે. ભાઈ આ શાંતિથી સાંભળજો, કાઠિયાવાડ એટલે સૂચના, હું જીવલો એકરો પાટલીનો માવો ખાવું છું. આમે આ ભાષામાં લખેલો લેખ છે એટલે કહી દઉં. અને ઓક્સિજન ની કોથળીઓ ની મેળે હેઠે પડશે પણ એ પીવાની નથી. આ ન સમજાય એને નીકળી જવું પહેલા, ચાલુ. ઓક્સિજન ની કોથળીઓ એની મેળે પડશે પહેલા, એ પીવાની નથી. ધ્યાનથી સાંભળજો, સીટું ઓકણી રાખો ભાઈ, અને ખાવાની થાળીઓ ટેબલ અટાણથી ખોલીને બેસી ગયા છો, ઓકડી બારસ લાગો છો. કાઠિયાવાડી બલૂન ઉપડશે ને પછી ગોંડલ ના કાંઠિયા મળશે, અને ડુંગળી એક જ વાર માગજો, પછી પાયલોટ પાસે વધતી નથી. મંગળુબાન જોરુભા બે પાયલોટ છે, બબ્બે મર્ડર કરેલા છે. 40 મિનિટમાં મુંબઈ પહોંચશે એને પીધો નહીં હોય તો, નગર 22 મિનિટમાં લીવરે લીવર પોગશું ભાઈલા ત્યાંથી. તને છેલ્લે કહું, ઓય તને સાંભળતું, ચાઇનાનો મોબાઈલમાં મંડાણો છો ક્યારનો? આ વસ્તુ સાંભળી લેજો. કાઠિયાવાડી એરલાઇન્સ સૂચના, રંજનબેન, સવિતાબેન ને ચંપાબેન ત્રણ એરોસ્ટેસ છે, બરણી આકારના. રંજનબેન, ચંપાબેન, સવિતા ત્રણ એરોસ્ટેસ છે, એ ઘરની દીકરીયું છે. બેની નજરથી જોજો પેલા. મંગળુભાઈ યાદ રાખજો, ને માણા મારું પારે મારું હરખું. છેલ્લી સૂચના, બલૂન માં 8-1 દરવાજા છે પણ મને તો એક જ જડ્યો છે, તમને જડે ગોતજો. હા, અને જો પાણીમાં ઉતરવું પડે તો લગભગ વેત નહીં રહે, પણ વેત રહીએ તો તમારી સીટ હેઠે દફતર જેવું રાખ્યું છે, એ પહેરીને જ્યાંથી જગ્યા મળે અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10 ગણી ઉતરી જાયજો. અમને ગોતવા રોકાતા નહીં, અમે તમારી પેલા નીકળી ગયા છું. ભાઈ મારી બાજુમાં બાપુ એક તોતડા કાકા બેઠા થાય, ક્યાં આ વાત ફરી વાર સમજાવો. બોલો કે તું ત્રણ જ ગણજે. આ મારો લેખ, એટલે મેં આ પેલા લેખ લખ્યો, પછી આની ઉપર આખી ડીવીડી 11 લાખ હિટ છે બાપુ યુટ્યુબ પર. આની 11 લાખ કહેવાનો હોય કે કાઠિયાવાડી એરલાઇન્સ મારો કોઈ ચાહક દુનિયાભરમાં ક્યાંય જોયો ન હોય, હાસ્યના ચાહક એવું નથી, તો કહેવાનો અર્થ કે લેખમાંથી મને ઘણી બધી કૃતિઓ મળી, અને હજી હું સરસ પુસ્તકો, સાચા પુસ્તકો, અસ્મિતા પર્વમાં જેની ઉપર બોલી શકાય એવા પુસ્તકો આપીશ. 100%, 100% એ મારું. થેન્ક યુ સાંઈરામ. સાંઈરામભાઈ, સાબુદ્દીનભાઈ, આપ મને કહો કે હરિન્દ્રભાઈએ આપને લેખન તરફ વાળ્યા અને એક પહેલો એપિસોડ આપે લખ્યો. હરિન્દ્રભાઈ જ મને એમ છે પહેલું, તો એ જો કેવી રીતે આપ લેખનમાં આવ્યા? હવે હરિન્દ્રભાઈ, આમ તો અગાઉ મેં જણાવ્યું કે થાનની પહેચાન જો હોય તો ગણેશ ઉત્સવ છે. થાન ને પાદર બે તળાવ, એટલે અમારે નાનું બાળક હોય ને એ હાલતા શીખે, એની અને તરતા શીખે, એની સ્ટેજ ઉપર પ્રોગ્રામ આપતા શીખે. કારણ ગણેશ ઉત્સવમાં બાળકો માટેના કાર્યક્રમ, થાન વાંકાનેર મોરબી 1892માં લોકમાન્ય તિલકે પુણાથી શરૂ કરેલી આ પરંપરા. અમે ગણેશ ઉત્સવમાં નાટક ભજવતા, ના ટીંગાડ્યો ત્યાં નો એમ છે. બોલો બોલો બોલો, વાંધો બોલો, આ બોલો, બેસી ગયો, થઈ ગયો, થઈ ગયું, બોલો વાંધો. આ ગોઠવે છે, આ કઈ વાંધો નહીં, હાલો. એટલે થાન, વાંકાનેર અને મોરબી ત્રણેય ગણેશ ઉત્સવમાં અમે નાટકો ભજવતા. નડિયાદ કલા મંદિરનું ગોવિંદરામ વ્યાસનું પહેલું રખેવાળા ભજ્યું 1956માં, પછી 57માં સૈનિક ભજ્યું. પણ સ્ત્રી પાત્ર વગરના નાટકો મળતા નહીં, એટલે મને વિચાર એમ આવ્યો કે હું જ કેમ ન લખી નાખું. એટલે મુસાફીર એક નાટક લખ્યું, પછી આજ અને કાલ લખ્યું, પછી સુરજદાદાનો ગોંખ લખ્યું, પછી માંગડા એક બે સ્ત્રી પાત્રો મળ્યા એટલે કરમની કઠણાઈ લખ્યું. પછી માંગડા વાળો લખ્યું, પણ એમાં આજ અને કાલ અને સુરજ દાદાનો ગોખ એ ગુજરાત રાજ્યમાં પ્રથમ આવેલા નાટકો. એટલે આ 56 થી ભરતભાઈ પાત્ર ભજવતી દીધી રખેવાળમાં,
ભરત યાજ્ઞિકની વાત કરું તો 56 થી 62 સુધીમાં એમાં 5 નાટકો મેં લખ્યા અને 62 થી આ પ્રવૃત્તિ બંધ થઈ ગઈ. તો 63 વર્ષ સુધી વચ્ચે કાંઈ લખ્યું જ નહીં, પણ કાર્યક્રમો શરૂ થઈ ગયા હતા. બીએડમાં હું હતો ને 79 થી 79 ત્યારે 3 નાટકો મેં લખ્યા હતા, ઇન્સાનિયત, શિક્ષકનું સર્જન. અને મારે બીએડમાં લેસન અંગ્રેજીમાં અમારા પ્રિન્સિપાલ ત્રિવેદી સાહેબ કે કોઈ નાટક નથી લેતું, એટલે હું મારો અંગ્રેજી સબ્જેક્ટ હતો એટલે એમ્પરર ઓફ ખોરાસાન એક એકાંકી લખ્યું. પછી 30 વર્ષનો ગાળો ગયો, બાપુને બહુ નિકટનો પરિચય ડૉક્ટર વસંત પરીખ, મારે 50 વર્ષનો સંબંધ. અને વસંતભાઈએ એવી એનો જ શબ્દ છે પ્રેમાક્રમણ કર્યું, મને કે લખો જ એમ. આચાર્યની હું ફરજ બજાવું પરિવારનો અને આ કાર્યક્રમની દોડધામ, એના વચ્ચે ક્યાં લખું? તો કે નહીં લખો, કાંઈ પણ તમારું સાંભળવું નથી, તમે લખો. અને વસંતભાઈને હું ના ન કહી શકું. હરીન્દ્રભાઈ હું જ્યારે મુંબઈ જતો ત્યારે મને સમજાવતા, પણ તોફાની છોકરું નિહાળે ન બે એમ હું લખતો નહીં. પણ એકવાર તેને જન્મભૂમિમાં છાપીને છાપો મને મોકલ્યો કે હવેથી દર રવિવારે સાબુદ્દીન રાઠોડ લખશે. પછી તો કોઈ વિકલ્પ જ ન રહ્યો, એકવરથી વસંતભાઈ હરીન્દ્રભાઈ ને એમાં. પછી મેં લખવાનું શરૂ કર્યું, 6 વર્ષ સુધી લાગ લાગ એટલે જન્મભૂમિ, પ્રવાસીમાં, ફૂલછાપમાં, કચ્છ મિત્રમાં, પછી ગુજરાત સમાચાર, મુંબઈ સમાચાર, સૌરાષ્ટ્ર સમાચાર, હજી ગુજરાત ટુડેમાં આવે છે આજની તારીખમાં. આ બધા 6 વર્ષ સુધી સતત લખ્યા જ કર્યું એમને. અને ડેડ લાઇન આવે ત્યારે ગુરુવારે લેખ મોકલી દેવા. પણ મેં હરીન્દ્રભાઈએ શરત કરી હતી કે મને ઠીક લાગે એ લખીશ. સાહજિક રીતે હાસ્ય આવે તો જુદી વાત છે. એમાં લેખન પ્રવૃત્તિ શરૂ થઈ. એમ પહેલું પુસ્તક પ્રવીણ પ્રકાશને બહાર પાડ્યું, એનું શીર્ષક જ છે મારે ક્યાં લખવું હતું. અને સુરેશ દલાલ જે ઇમેજ તરફથી બહાર પાડ્યું, ઈ શો મસ્ટ ગો ઓન, એટલે 11 જાજુ કાંઈ લખ્યું નથી, 11 પુસ્તક લખ્યા. એમાં હાસ્યનો વરકોડો અને જ્યોતિન્દ્ર દવે પારિતોષક મળ્યું છે. અને અમે મહેફિલ જમાવી છે એને શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ મળ્યો. આમ તો અર્નેસ્ટ હેમિંગવે એમ કીધું છે, ડુ યુ વોન્ટ ટુ બી ધ રાઇટર, વેર આર યોર વુન્ડ્સ. લેખક થવું છે, ક્યાં છે તમારા જખમો? કવિ દિલ વિના પ્રકૃતિના સીતમને બીજું કોણ વેફામાં સુંદર બનાવે, મળ્યા જે જખમો એના તરફથી અમારા તરફથી કવન થઈ ગયા છે. અને ડેવિડ હેનરી થોરો, સવિનય કાનૂન ભંગનો શબ્દ જેણે જેની પાસેથી મહાત્મા ગાંધીજીએ લીધો, વોર્ડન એનું પુસ્તક, હાઉ વેન ઇટ ઇઝ ટુ સિટ ડાઉન ટુ રાઇટ વેન યુ હેવ નોટ સ્ટુડ અપ ટુ લીવ. તમે જિંદગી જીવવા માટે જ્યાં સુધી ઊભા નથી થયા ત્યાં સુધી બેહીને લખવાનો શું અર્થ છે? આ ડેવિડ હેનરી થોરોએ લખ્યું છે. અને મેઘાણી કહેતા હતા કે ભાઈ તમે લખો છો, તમને તો ગમે છે ને, લખવા ખાતર લખો એમ નહીં, એટલે કંઈક. અને બીજું જ, શું કામ આ કલાકારો બોલે છે, શું કામ લેખકો લખે? સમસંવેદન જગાવવું, પણ જે સમસંવેદન તમારે અનુભવ બીજાને કરાવવો હોય ને, તમે તો અનુભવેલો હોવો જ જોઈએ. આપ એ રંગાવી બિના અર્ન લાગે, રંગ પહેલે તો દીપક જલે પીછે જલે પતંગ. એટલે મેં લખી નાખ્યું ને પછી જે માધ્યમો મળ્યા ને હાસ્ય પ્રસ્તુતિમાં લેખનમાં, અમારા જમાનામાં રેડિયો હતા, રેડિયો ઉપર કાર્યક્રમ દેવી, પછી એક ટ્રાન્ઝિસ્ટર મૂક્યો અને આખો ડાયરો ભેગો થઈ જાય. હું કહું કે મારો કાર્યક્રમ છે એટલે સાંભળી, દરબાર પૂંજાવાળા સાહેબના સાંભળતા, કાનજીભાઈના, ભીખુદાનભાઈના હોય, એમ રેડિયોનું માધ્યમ મળ્યું, પછી દૂરદર્શનનું મળ્યું, પછી અખબારોનું મળ્યું, પછી ટીવી સિરિયલ એપિસોડ 303 આવેલા પાપડ પોળ. મેં મારી હિન્દીમાં ટીવી સિરિયલ હતી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એક કુંતી રજનીકુમાર પંડ્યાનું છે, એક આ પાપડ પોળ, શહાબુદ્દીન રાઠોડ કી રંગીન દુનિયા, એ 303 એપિસોડ આવેલા. મને એકવાર મોકો મળ્યો તો અમિતાભ બચ્ચનને મળવાનું. મેં કીધું સબ ટીવી પર અમારી હિન્દી સિરિયલ ચાલ રહી, તો કે વો અમે માલુમ એમ.
અને 11 પુસ્તકો લખ્યા, એમાં એક હિન્દીમાં ભાષાંતર થયું છે, દર્પણ જૂઠ ન બોલે. એક અત્યારે અંગ્રેજીમાં પ્રેસમાં પહોંચી ગયું, આરઆર શેઠ તરફથી બહાર પડે છે, માય વિઝન બિયોન્ડ ધ હોરાઇઝન. ચિંતનભાઈ મને કે આનું શીર્ષક શું રાખ્યું? મેં સાહજિક રીતે કીધું માય વિઝન બિયોન્ડ ધ હોરાઇઝન. અંગ્રેજીમાં બહાર પડી હું કોઈ દી મેં સ્વપ્ન વિચાર્યું નહોતું, તો એને ગમી ગયું એટલે રાખી લીધું. તો આમ પછી ટીવી સિરિયલે આવી, પછી ફિલ્મ આવી. મારી નહીં, શહાબુદ્દીન રાઠોડનો હાસ્ય વરઘોડો છે એ મારી સ્ક્રિપ્ટ ઉપરથી લખાયેલી ફિલ્મ છે. વનેચરના વરઘોડાની જ વાત છે એમાં. પણ આ રિલીઝ થઈ 17 જૂને રિલીઝ થઈ છે, ને હજી આ થિયેટર મળી હાલે છે. ગામડામાં શૂટિંગ કર્યું છે, હું મેં ભાગ લીધો. એમાં સંન્યાસીનો પાત્ર છે મારું, સાધુનું. આપણે સમજી કે 80 વર્ષે હીરો થવા ન જવાય. વાહ, આ સાધુ મહાત્માનું સારું. અને હમણાં મિશન મમ્મી એક પિક્ચર ઉતર્યું છે, તમે આવે તો જોજો ભાઈ. એના નિર્માતા આવ્યા મળવા મને, મને કે આમાં સ્ક્રિપ્ટ તમારે લખવાની, રોલ તમારે કરવાનો. શેનો રોલ છે? દાદાનો રોલ છે. દાદા ને દાદી ગામડામાં રહે છે, દીકરાને દીકરાને એના બાળકો બધા શહેરમાં રહે, ને બધા ગામડામાં આવે. અને નાના બાળકો કહે છે કે દાદા વાર્તા કયો. મેં કીધું ભાઈ આની સ્ક્રિપ્ટ લખવાની ન હોય, બાળકોને બેરી દીજો, હું વાર્તા શરૂ કરી દઈ. એક જ શું ઓલામાં પતી ગયો, રીટેક બીટેક કઈ નહીં. ઓલા કેમેરા શરૂ કર્યા, વાર્તા કરી, થઈ ગયો પૂરું આમ. કારણ કે આ બોલવાનું તો હોડતાલી ભરાઈ ગયા એમના. ખુદાની મને મહેરબાની ઘણી છે, ઘણાની મોહબત અને લાગણી છે. ધરાધ્રુજી છે તો ડગશે નહીં એવી મોહબ્બતની ઊંચી ઇમારત જણી છે. આ મસ્તી નથી નામના થઈ અમારી, અમે જે વાવણી કરી તે જાણી છે. ભલે લાગણીથી પેશ આવ્યા અમે, પણ અમે લાગણી લોહી સાથે વણી છે. મને આઝાદ મિત્રો એવા મળ્યા છે જે મિત્રો નહીં પણ પારસ મણી છે. એટલે ફિલ્મ પછી આ ટીવીનું માધ્યમ, અને આ માધ્યમો મોટા છે ભાઈ, ફિલ્મ નહીં ક્યાં ને ક્યાં પહોંચાડી દે છે. અને હજી એક કોમેડી સિરિયલ લખવાનો મને આમંત્રણ છે, એક કોમેડી ફિલ્મ માટેનું આમંત્રણ. એટલે હવે આ સ્વપ્ન પૂરું થાય એવો પ્રયાસ કરવાનો છે. અને આ રીતે લેખન પ્રવૃત્તિ શરૂ થઈને અહીં સુધી પહોંચ્યા છે. જગદીશભાઈ ઉપર આવું. જગદીશભાઈ, તમે હાસ્ય લેખનમાં અને નાટકોના લખાણની જેની તમે શરૂઆતમાં વાત કરી ત્યાંથી શરૂ કર્યું, અને હવે તો તમે રેગ્યુલર કોલમ રાઇટર છો, આજે પણ ઘણા વર્ષોથી પુસ્તકો પણ બહાર આપ્યા છે, તો એ લેખન વિશેનો અનુભવ આપનો કેવો, ક્યાંથી શરૂ કર્યું, કેટલું માઇલસ્ટોન રહ્યું? અમે જયારે નાટકો ભજવતા ને ત્યારે સાહેબે કીધું એમ જ બે સમસ્યા હતી. એક તો સ્ત્રી પાત્રો મળે નહીં, નાટકમાં તો નહોતા મળતા, જીવનમાં જડતા નહોતા. પાંચ છોકરા અમે નાટક કરતા, પાંચમાંથી એક નો હક પણ થાય નહીં, પાંચે પાંચ લુખે છે. અને બીજી સમસ્યા નાણાં ભીડ, લેખકને આપવાની રોયલ્ટીના રૂપિયા ન હોય સાહેબ. રિહર્સલમાં ચા ને ગાંઠિયા હાટું ચીઠીઓ નાખતા હોય એ લેખકને રૂપિયા આપી શકે? એટલે મારા ગુરુને જે પ્રશ્ન થયો એ જ મને 1987માં થયો કે હું જાતે નાટક લખું અને સ્ત્રી પાત્ર વગરનું લખું તો નારીની નટીની કડાકૂટ નહીં, અને જાતે લખું તો રોયલ્ટીનો ખર્ચ નહીં. એટલે 20 વર્ષની ઉંમરે 1987માં પહેલું એકાંકી જંખના લખ્યું, અને 3 વર્ષમાં એક પછી એક 7 એકાંકી લખ્યા, 7-7 ભજવા, જિલ્લા કક્ષા સુધી નંબર લઈ આવ્યો. અને 1990માં પહેલું પુસ્તક પ્રગટ થયું, 7 સફળ એકાંકી. વેન આઈ વોઝ 23. અને ભાગ્યેશભાઈ મારા પહેલા જ પુસ્તકને પરખવામાં
ગુજરાત સાહિત્ય અકાદમી થાપ થઈ ગઈ અને પુરસ્કાર આપી બેઠી. શું તમે કહેતા હતા? પુરસ્કાર પહેલા જ પુસ્તકને એવોર્ડ મળ્યો અને પછી 92માં મેં માણસ કંપ લખ્યું બીજું પુસ્તક, 93માં પ્રકાશકને પૂછ્યું, મેં કીધું કઈ વેચાણ થયું, મને કે ફર્નિચર વેચાઈ ગયું. મેં બગલ થેલામાંથી ત્રીજા પુસ્તકની પ્રત કાઢી ને પ્રકાશક મને કે ભાઈ સાહેબ બે હાથ જોડો, રાજકોટ આવો ત્યારે મારા ઘરે જમી જાજો. પણ હવે ત્રીજા પુસ્તકની વાત અત્યારે તો નહીં, કોઈ દી ન કરશું. મને કે આ તો તમે દેવશંકર મહેતાના ભાણે જ એટલે તમારી બે ચોપડી છાપી, સદગતના આત્માને શાંતિ મળે એટલે. મજા તો હવે આવશે. મને કે એમને શાંતિ આપવામાં અમારે અશાંતિ ઉભી થઈ. મને કે આ તમારા પુસ્તકો પસ્તી વાળા નથી લેતા સાહેબ. મેં મારા ત્રીજા પુસ્તક માટે 3 કલાક સુધી નિષ્ઠાભર્યા પ્રયાસો કર્યા પણ એ ન માન્યો, એટલે પછી ગોપાલભાઈ માંકડિયાને પકડ્યા. ક્યાં બેઠા? આ બેઠા જો, આહુતિ જેમણે આહુતિનું પ્રકાશન. અને ગોપાલભાઈ એમ ઝડપથી કોઈની વાતમાં આવે નહીં પણ મારી વાતમાં આવી ગયા. અને 1994માં એણે મારા નાટકના એક બે નહીં 7 પુસ્તકો એક જ દિવસે પ્રગટ કર્યા. નાટકના 7 પુસ્તકો એક જ દિવસે પ્રગટ થયા હોય એવી ગુજરાતી સાહિત્યની પહેલી છેલ્લી ઘટના. હા, પછી કોઈ હિંમત કરી જ નથી. અને એમણે મારા 2 પુસ્તક બીજા છાપ્યા, લક્ષ્યવેધ અને યયાતિ. મારે વાત હાસ્ય લેખનની કરવાની છે પણ હું નાટ્ય લેખનની એટલે ભૂમિકા બાંધું છું કે મારા 11 પુસ્તકો પ્રગટ થઈ ગયા, એમાં એક પણ નાટક કોમેડી નહોતું. આ મિત્રો જેણે મારા નાટકો ભજવા છે એ બેઠા છે અહીંયા. અને સાંઈરામ માનવા તૈયાર નહોતો કે વધુ એક શબ્દ રાશમી નાટક જગદીશ ત્રિવેદીએ લખ્યું હોય. મારા નાટકો અત્યંત કરુણ, હું કરુણ લેખક હતો પણ મારો વિધાતા કંઈક જુદું વિચારતો હતો. મારે તો કરુણ લેખક થવું હતું સાહેબ. અને એમાં બન્યું એવું કે રાજકોટ મારો 2003માં કાર્યક્રમને ગોપાલભાઈ ઓડિયન્સમાં અનાયાસે મળી ગયા. મારા ગુરુ એમ કહે છે કે જીવનમાં જે મહત્વની ઘટના થવાની હોય ને એના આયોજન ન કરી શકો તમે. ગોપાલભાઈ અનાયાસે મળી ગયા અને ઇન્ટરવલમાં સજેશન કર્યું મને કે તમારી જોક્સની કેસેટો જે છે ને એને ગ્રંથસ્થ કરીએ, જે વાતો પ્રેક્ષકોને રાજી કરી શકી છે એ વાચકોને પણ રાજી કરશે. અને 2004માં મારી 10 કેસેટો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ, નામ જગદીશની જમાવટ. અને મોરારી બાપુએ એમાં આશીર્વચન લખી આપ્યા. એમાં બાપુએ છેલ્લું વાક્ય લખ્યું છે કે પ્રવીણ પ્રકાશનના સાહસને ધન્યવાદ. અને એ સાહસ માટે પછી આગળ લખ્યું રામ સ્મરણ સાથે, કારણ કે બાપુને ખબર હતી કે આ સાહસ કરે. 2003માં જગદીશની જમાવટ, 2004માં જગદીશના જલસા, 2005માં રમૂજની રંગોળી અને 2006માં રમૂજના રસગુલ્લા. મારી 40 કેસેટો 4 વર્ષમાં 4 પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ અને રમૂજના રસગુલ્લાને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી જ્યોતિન્દ્ર દવે પારિતોષિક. હું છે ને કેનિયાના પ્રવાસે હતો અને 2008ની સાલ મારા પ્રમોટરની ગાડીમાં બેસીને પ્રોગ્રામના સ્થળે જતો હતો અને ઘરેથી ફોન આવ્યો કે તમારા પુસ્તકને જ્યોતિન્દ્ર દવે પારિતોષિક મળ્યું. અને સાહેબ ક્યાં જઈશો? ઓલા પ્રમોટરને કીધું ગાડી ઉભી રાખ. મને કે શું છે શું છે? મેં કીધું ગાડી ઉભી રાખ. સાહેબ એને રોડની વચ્ચોવચ્ચ ગાડી ઉભી રાખી અને ગાડીમાંથી ઉતરી હું રોડ ઉપર નાચવા માંડ્યો, રોડ ઉપર. અને 5 મિનિટમાં તો ટ્રાફિક જામ, 20-25 કાળિયા ટોળે ઓળી ગયા. એમાં એક પીધેલો હતો એ તો મારા ભેગો નાચવા માંડ્યો. જ્યોતિન્દ્ર દવે તો એને દેવું જોઈએ કારણ કે હું તો સમજીને નાચતો હતો. એ તો સમજ્યા વગર કૂદ્યો.
અને હું ગુજરાતી સાહિત્યના અહીંયા ખેરખા વડીલો બેઠા છે, હું જાહેરમાં વિનંતી કરી દઉં વર્ષામાસી કે જગદીશ ત્રિવેદીને 5, 15 કે 25 વર્ષે ક્યારેય રણજીતરામ સુવર્ણ ચંદ્રક ન આપશો. કારણ કે જ્યોતિન્દ્રમાં જે રોડ ઉપર નાચવા માંડે રણજીતરામમાં તો હરખમાં નરખમાં મારું હાથફેર થઈ જાય સાહેબ, મારું ગજવું નહીં. અને 15 પુસ્તકો પ્રગટ થઈ ગયા તોય હું છાપામાં લખતો નહોતો. 2 મિનિટમાં આ વાત પૂરી કરું કારણ કે આ ટાઈમ મારી નાખે. 15 પુસ્તકો પ્રગટ થઈ ગયા પણ હું છાપામાં લખતો નહોતો. 2004માં રાજકોટ મારો કાર્યક્રમ સાહેબ, કોઈ ઓળખાણ નહીં, કોઈની ભલામણ નહીં, અને સીધો ફૂલછાપ પ્રેસમાં પહોંચ્યો. અને એ વખતે મહેશભાઈ દોશી એના તંત્રી હતા. મને કે કોનું કામ છે, કીધું તમારું. મને કે મારું શું કામ છે, મેં કીધું ફૂલછાપમાં હાસ્યની કોલમ લખવી. અને બન્યું તું એવું, સાહબુદ્દીન સાહેબ સાક્ષી છે, એ જે વાત એમણે કરી, ફૂલછાપ, જન્મભૂમિ, પ્રવાસી અને કચ્છ મિત્રમાં એ કોલમ લખતા હતા. 5 વર્ષ સુધી લખી અને પછી એમણે સ્વૈચ્છિક રીતે બંધ કરેલી. અને ફૂલછાપ હાસ્ય લેખકની તલાશમાં હતું અને હું સામે ચાલીને જઈ ચીડ્યો. અને નમૂનાના 3 લેખ મગાવ્યા તંત્રીએ, મેં બીજે દિવસે મોકલી દીધા. અને 3જા દિવસે ફૂલછાપમાંથી ફોન આવ્યો કે તમારી કોલમ શરૂ થાય છે. અને મેં શીર્ષક આપ્યું રમૂજની રેલગાડી. અને 28 એપ્રિલ 2004 ની સવાર બુધવાર પંચામૃત પૂર્તિમાં સાહેબ જગદીશ ત્રિવેદીની રમૂજની રેલગાડી શરૂ થઈ. એ વાચકોની લાગણીના ડીઝલથી સાહેબ 3 વર્ષ સડસડાટ દોડી અને 3 પુસ્તકો પ્રગટ થયા, રમૂજની રેલગાડી, ગમ્મત ગુલાલ અને હાસ્યનું હેલિકોપ્ટર. અને એમાં 2006માં એક દુઃખદ ઘટના બની, બકુલ ત્રિપાઠી ગુજરી ગયા. મને અશોક દવેનો ફોન આવ્યો, મને કે દાદુ બકુલભાઈ ગુજરી ગયા. મેં કીધું એમાં મારો વાંક છે? મને કે એમ નહીં, મને કે ગુજરાતમાં, ગુજરાત સમાચારમાં દરરોજ એક લેખ લખતા, એવરી ડે. અને હવે તંત્રીની એવી ઈચ્છા છે કે 7 અલગ અલગ હાસ્ય લેખકો અઠવાડિયામાં એકવાર લખે, તો મને કે તમે એક દિવસ લખશો? એટલે મેં અશોકભાઈને કીધું, મેં કીધું ભાઈ બકુલભાઈની જગ્યા પૂરવાનું મારું ગજું નહીં, હા પણ હું કોશિશ કરું. પણ સાથે મેં એક શરત મૂકી કે જો છાપામાં બકુલભાઈની જગ્યા પૂરવામાં સફળ થઉં તો પછી એ જ્યાં ગયા છે એનો આગ્રહ ન રાખશો. ત્યાં મેં 27 અઠવાડિયા લખ્યું, ત્યાં સુધીમાં દિવ્ય ભાસ્કરનો ઉદય થઈ ચૂક્યો હતો સાહેબ. અને 2008માં ભાસ્કરની કળશ પૂર્તિમાં મારી કોલમ શરૂ થઈ. તારક મહેતા અને વિનોદ ભટ્ટ એ બંને વડીલો રવિવારે લખે અને અમે યુવાન લેખકો બુધવારે લખીએ. અને એમાં અચાનક તારક દાદાએ એમની હાસ્યની કોલમ બાવાનો બગીચો એમણે જાતે લખી હોય એવી છેલ્લી કોલમ એમણે સ્વૈચ્છિક રીતે કોલમ બંધ કરી. મને બુધવારમાંથી રવિવારમાં પ્રમોશન મળ્યું અને છેલ્લા 8 વર્ષથી દિવ્ય ભાસ્કરની રવિવારની પૂર્તિમાં વિનોદ ભટ્ટની બિલકુલ પાડોશમાં, વિનોદ ભટ્ટની બાજુમાં હાસ્યલેખ લખવા માટે 56 ની છાતી જોઈ એવા મહાન લેખક, એની બિલકુલ પાડોશમાં હું વ્યંગ વિશ્વ લખું છું. પણ મારી આખી વાતનો સાર એટલો જ સાહેબ, એક જ મિનિટમાં પૂરું કરું હાસ્ય લેખનની આખી કથા, કે આખી યાત્રાનો સાર એટલો જ છે કે જે માણસની કલમને 1996 સુધી હાસ્ય લેખન સાથે સ્નાન સૂતકનો સંબંધ નહોતો, જેને કરુણ લેખક થવું હતું, એ માણસને વિધાતાએ કેવો રમાડ્યો, એને ફૂલછાપમાં શાહબુદ્દીન રાઠોડની જગ્યાએ, ગુજરાત સમાચારમાં બકુલ ત્રિપાઠીની જગ્યાએ અને દિવ્ય ભાસ્કરમાં તારક મહેતાની જગ્યાએ હાસ્ય લેખ લખવાનું સૌભાગ્ય મેળવ્યું સાહેબ, જેને હાસ્ય લેખક થવું જ નહોતું. અને અત્યારે એવા 170 દેશ સાંભળે એમ હું વિનમ્રતાથી એકરાર કરું છું કે આ 3 મહારથીઓની કક્ષાનું હાસ્ય નિષ્પન્ન કરવા માટે જગદીશ ત્રિવેદી 50 વર્ષની ઉંમરે પણ બાળક છે સાહેબ. પણ છતાં મારા પ્રભુને એટલે હું ગમ્યો છું, ભીખુદાનભાઈ પાસેથી 5 વર્ષની ઉંમરે સાંભળેલી રચના, મારા પ્રભુને હું એટલે ગમ્યો છું કે એને જેમ રમાડ્યો એમ હું રમ્યો. બહુ અચ્છે, બહુ અચ્છે જગદીશભાઈ.
બે દોર મેં બહુ સફળતાપૂર્વક પુરવાર કર્યા છે, એટલે હું પણ હવે હળવો થઈ ગયો છું બરાબરનો. કારણ કે તમે પીચ ઉપર બેટિંગ કરતા હો ત્યારે ગમે તે બોલર ગમે તેમ બોલ ફેંકે તો આપણે તો રમ્યા સિવાય છૂટકો જ નથી હોતો. એમ આ હાસ્ય પ્રસ્તુતિ અને હાસ્ય લેખન બે બાબતોમાં ત્રણે ત્રણ આ કલાકાર મિત્રો પોતાની વાત બહુ ઉમળકાથી કરી શક્યા છે. આપણી પાસે જે છેલ્લી થોડી મિનિટ છે એને મારે થોડી ફાસ્ટ બનાવવામાં રસ છે, એટલા માટે કે અમે જે હોમવર્ક કર્યું દરમિયાન જોયું છે કે કેટલાક ગુણો એવા છે કે આ ત્રણેય મિત્રોમાં સાવ કોમન છે, તો એ કોમન જે ગુણ છે એને ઝડપથી સ્પર્શવા છે અને એ બહુ જ ટૂંકા સમયમાં શક્ય બને તો 1 થી 1.5 મિનિટમાં આનો જવાબ મળે જેથી કરીને અમે વધુમાં વધુ ક્ષેત્રને કવર કરી શકીએ. પહેલો પ્રશ્ન એવો છે જગદીશભાઈ કે હાસ્યનું સ્તર જાળવી રાખવા માટે આ તમે ત્રણેય લોકો આજે વિશ્વની અંદર પ્રખ્યાત છો, બરાબર, સ્તર નીચું ન ઉતરે એવા પ્રયાસો તમે કર્યા નથી પણ થઈ ગયા છે, બરાબર. મારો મુદ્દો આજે મારો પ્રશ્ન એવો છે કે વિશેષ કઈ કાળજી લીધી છે કે જેથી કરીને હાસ્યનું સ્તર તમારું જળવાઈ રહે? મારા ગુરુએ મને એક જ વાક્યની અંદર ગુરુ મંત્ર આપ્યો હતો. બરાબર, આ 1.5 મિનિટ નહીં ગણાયો. હા તો નો જ ગણાય ને. અને હું એક વિનંતી કરી દઉં કે મને ત્રણ સવાલ ન કરજો, પણ હાસ્ય કલાકાર તરીકે મેં જે સફળ કાર્યક્રમ આપ્યો એ વાત મને 3 મિનિટમાં કરવા દેજો, આ પૂરું થાય પહેલા. કારણ કે એ મારે ખાસ કહેવી છે બાપુને, એટલા માટે મને 5 સવાલ ન કરજો, એમાં શું ફેર પડે. હા એટલે 80-80 સેકન્ડ બચે 5 સવાલની, તો ઓલી વાત નાખી દઉં. હાસ્યનો સ્તર, હા હા. ત્રિવેદી હારે પનારો પડ્યો છે. મારા ગુરુએ મને એક જ વાક્યમાં ગુરુ મંત્ર આપ્યો છે કે સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જજે, ક્યારેય તારી કક્ષાથી નીચે ન ઉતરતો. હવે હું તમને વાત કરું 80 સેકન્ડમાં કે ગુરુ તો અમુક વાત અધ્યાર રાખે. એમણે કહી તો દીધું કે તારી કક્ષાથી નીચે ન ઉતરતો, પણ કક્ષા તો શિષ્યએ નક્કી કરવી પડે. અને એ મેં કઈ રીતે નક્કી કરી? 2004માં પૂજ્ય બાપુ સાથે મારો પ્રત્યક્ષ પરિચય થયો પહેલી વખત, અને ત્યારબાદ બાપુ વ્યાસપીઠ ઉપરથી જ્યારે પણ મારી કોઈ રમૂજ રજૂ કરે ત્યારે એમના સ્વભાવ મુજબ એ મારું નામ પણ લે, અને આ નાચી જ કલાકારનું વ્યાસપીઠ ઉપરથી નામ લેવાતું થયું અને મને માપપટ્ટી મળી ગઈ. 2004 પછી હું કોઈ પણ રમૂજ બનાવું તો એને માનસ માપપટ્ટીથી માપી લઉં કે આ રમૂજ બાપુ વ્યાસપીઠ ઉપરથી બોલી શકે ખરા. અને બાપુ બોલી શકે એવી રમૂજ હોય તો જ મારા હાસ્યના કાર્યક્રમમાં હું એને સ્થાન આપું, નહીતર છોડી દઉં. એટલે આપોઆપ એક કક્ષા નક્કી થઈ. સાઈરામ, સેન્સર બોર્ડની વાત કરું તો મારા લેખનમાં અને મારી કારકિર્દીમાં તાજનો સાક્ષી બને રહ્યો એવો એક મિત્ર મારો અતુલ પંડ્યા અહીં ઉપસ્થિત છે. એકવાર જે શેરામ કરજે બાપુને, તો એ અતુલ મારી 21 વર્ષની યાત્રામાં મારી સાથે રહ્યો. મારું પરિવાર જ મારો સેન્સર બોર્ડ. હું કોઈ કેસેટની સ્ક્રિપ્ટ કરું બાપુ તો મારી વાઈફને, મારા નાના ભાઈની વાઈફને, મારી બેન, આખું પરિવાર પપ્પાથી માંડીને બધા કાગળને પેન લઈને બેસે અને એ આખે આખા જોક જે હું બોલું એમાં નંબર પ્રમાણે કહેતા જાય કે તને ખબર નથી પણ આ જોક ન થઈ શકે. એટલે મને એ ક્લિયર હતો, હું મારું ફેમિલી જ મારું સેન્સર બોર્ડ હતું કે જે જોક હું મારી બેનની સામે કે મારા નાના ભાઈની પત્ની સામે ન કરી શકું એ મારે જાહેરમાં ન બોલે. થેન્ક યુ સાહેબ. સાબુદ્દીનભાઈ, આપના દ્વારા તો બન્યું છે એવું કે ચાલે છે. ઇઝ ઇટ?
બન્યું છે એવું કે સાબુદ્દીનભાઈના આખા જીવનની અંદર સ્તર જાળવવાનો પ્રશ્ન નથી, એમણે તો એટલું બધું ઊંચું સ્તર હાસ્યને આપ્યું છે, બરાબર છે, એટલું મોટું સ્તર આપ્યું છે કે એમના કોઈ પણ વાત ઉપર હસ્યા પછી આપણને ચિંતનનો એક મોટો દરજ્જો પ્રાપ્ત થાય, ખાસ એના વિશે. અને આમ વદરાઈભાઈ માય ગોઠવાઈને કહી દઉં કે એકચ્યુઅલી સ્તર શું કહેવાય નહીં, અમને બધાને તો સાબુદ્દીન સાહેબ ઈ જ અમારા માટે સ્તર, એક આખું આખું સ્તર જ કી અમારે ક્યાં પહોંચવાનું છે, અમારે ક્યાં ઓડિયન્સ સુધી પહોંચવાનું છે, તો કહેજો સાબુદ્દીન સાહેબ જે ઓડિયન્સમાં હસાવી શકે એ ઓડિયન્સ સુધી અમારે પહોંચવું, આ અમારા જેવા કેટલા કલાકારો માટે. હા બરાબર છે. આ હાસ્યની પ્રવૃત્તિ મેં શરૂ કરી ને ત્યારે પાયામાં ગાંધીજીની વાત સ્વીકારી. ગાંધીજીએ હાસ્ય માટે એમ લખ્યું છે કે મારામાં હાસ્યવૃત્તિ ન હોત ને તો મેં આત્મહત્યા કરી હોત. અને બીજી બાબત એ કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે, એટલે અમારા હાસ્યમાં ગંભીરતા આવે અને ગંભીરતામાં હાસ્ય આવે. તાપી નદીમાં પૂર આવ્યું ને તબલાની જોડ તણાતી જાતી, અને એમાં ભજન મંડળીના સભ્યો જોઈ ગયા કે આપણે જરૂર છે, અને આ જોડ એમને એમ જાય છે, જોખમ વગર આ જગતમાં ક્યાં કંઈ મળે. પૂરમાં ખાઈબ ક્યાં બોલો, પણ જોડ પકડીને જ્યાં ખેંચી ને તો અહીં રામદાસ મહારાજ નીકળ્યા. કેડે બાંધેલા સંતના હામૈયામાં જાય ને, હાલતા હાલતા વગાડે, નંદલાલ નૈરે આવું ને ઘરે કામ છે, આ ઘરે નો આવ્યા ને તાપીમાં ઉપડ્યા. પછી તો જોવાની આવે દવાખાનામાં દાખલ કર્યા, પણ ભાનમાં આવ્યા ત્યારે પહેલું વાક્ય એ બોલ્યા કે એકાદી કલાનો સંગ હોય તો તરી જવાય. વાહ વાહ વાહ, અદભુત. મારો મિત્ર સિતાર શીખે છે, શ્વેત વસ્ત્રો ધારણ કરીને સરસ્વતીની પ્રતિમા સામે આમ સિતાર લઈને બેસી જાય, એની ગમે સમજણ હોય એક જ તાર વગાડે, એ પાછો એવો ધીરજથી ચીન 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 એમ કર્યા જ કરે. એની પત્ની કે શું ટીન ટીન કરો, સિતાર વાદકોને જોયો કેટલા તાર વગાડે આમ ઝણાટી બોલાયો, બોલો કે બધા ફાફા મારે છે ને મને જડી ગયો. પણ જીવતરના તાર જેને જડી જાય છે ને એને તો પછી તનકે તંબુરે ને સાસો કે તાર બોલે, જય રાધે શ્યામ શ્યામ જય સિયારામ. આ ત્રણેય મિત્રો લગભગ લગભગ વર્ષનો 75% સમય ભારતની બહાર ગુજારે છે. સાબુદ્દીનભાઈએ તો વિદેશ પ્રવાસ એક દાયરાના કલાકાર તરીકે શરૂ કર્યો અને હવે એક સ્વતંત્ર કલાકાર તરીકે, પણ આ બંને મિત્રો તો 3-3 કલાક સુધી હાસ્યની વાત કરીને વિદેશની ધરતી ઉપર આપણા ગુજરાતીઓને મોજ કરાવે છે. આ હવાઈ સફરે તમને બહુ જ પ્રદાન કર્યું છે એવું મારું માનવું છે. એમ પણ કહેવાય કે ઘણી વખત આપણી ઘરની ઓળખ બહાર દ્વારા થતી હોય છે. ટાગોર જ્યારે ગીતાંજલિ લઈને પાછા આવ્યા, ગીતાંજલિ માટેનો પ્રાઇઝ લઈને પાછા આવ્યા, ત્યારે ઘણાને ખબર પડી કે હો આ તો ટાગોર આપણા છે. ઘણી વાર એવું બને છે કે આપણી ખ્યાતિ બહાર હોય, નરસિંહ જેવું છે, તો એ બહારની ખ્યાતિ તમને આ દેશની અંદર પણ બહુ ખ્યાત બનાવી ગઈ છે. મને પ્રશ્ન એવો છે, જગદીશભાઈ તમે મને જવાબ આપો, કે હવાઈ સફરનો કોઈ એવો વિદેશ પ્રવાસ જે યાદગાર હોય, જે સ્મરણમાં બેઠેલો હોય કાયમ માટે, એવો કયો? આમ તો જો કે પાકિસ્તાનની ધરતી ઉપર કાર્યક્રમ આપનાર એકમાત્ર ગુજરાતી કલાકાર જગો જેરોક્સ વાળો, અને હું જાતો હતો ત્યારે મારા પત્નીએ કીધું ખરું મન કે વળતાની ટિકિટ ન લઈશું, મને કોઈ દી ખોટો ખર્ચ ન કરવા દે. પણ અમે વિદેશ પ્રવાસની વાતો કરતા હોય ત્યારે એ વાતો કાલ્પનિક હોય છે, અમારી વાતો એ હકીકત નથી હોતી. સાહેબ હું તમને હવે એક સત્ય ઘટનાનો પ્રસંગ કહી દઉં 80 સેકન્ડમાં. હું 2 ઓક્ટોબર 2013 ની રાત્રે લોસ એન્જલસ થી વાયા દુબઈ થઈ અને અમદાવાદ એરપોર્ટ ઉતર્યો, સમય રાત્રિના 3:20
અને આમ ઇમિગ્રેશનમાં ઊભો હતો એમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર દોડતો આવ્યો અને મારું બાવડું પકડીને મને સીધો અંદર જ ખેંચી ગયો. આવું તો કોઈ દી બન્યું નહોતું. મેં કહ્યું આવું બન્યું કેવી રીતે? પણ મારું મોઢું નારાયણ સાંઈ જેવું લાગે છે. આ દુઃખદ પ્રસંગ છે કે સુખદ છે? જય રામજી કી. અને એ વખતે પાછી મેં ગરમ ટોપી પહેરેલી અને ઓલો અડધી ઊંઘમાં, તે એને એમ થયું કે આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાનીમાં, અને ઉતરા એવા જ નોતરા રે ભોળી ભવાનીમાં. એટલે આ તો બનેલી ઘટના છે, બાકી તો અમારા કાલ્પનિક પ્રસંગો બધા હોય છે. થેન્ક યુ સાહેબ. હા, ઘણા બધા દેશ ફરવાનું સદભાગ્ય બાબુ આપ બધાના આશીર્વાદથી મળ્યું છે. અહીંયા બેઠેલા શેઠિયાઓ પણ ફરતા જ હોય, પણ એનામાં અને કલાકારોમાં તફાવત માત્ર એટલો હોય છે કે અમે ગામના ખર્ચે ફર્યા હોય છે. અમને સામેવાળા બોલાવે, ગુજરાતીઓ બોલાવે. ચાઇનાનો આમ કીધું ને કે કાલ્પનિક હોય જાય વગર, પણ અમને એમાંથી મળી જાય. ગોંજોઈમાં પ્રોગ્રામ કર્યા પછી શાંઘાઈના એરપોર્ટ ઉપર અમે બેઠા. ચાઇના બધાએ તમારે જવું, એક વિનંતી કરું છું. ચશ્માવાળા તો ખાસ જાજો, કારણ કે એક જ દેશ એવો છે જ્યાં છે ને એ લોકો જરૂર પૂરતી જ આંખું ખોલે છે. અને ચાઇના એરપોર્ટ ઉપર અમે બેઠા હતા બાપુ, પાંચ છ જણાની આખી ટીમ, અને જોરદાર એનાઉન્સમેન્ટ થયો ચાઇનાના. અક્ષર અંકિતભાઈ તમને ખબર છે ને કે ગણેલા ગાંઠિયા પડ્યા હોય, અને મને સાલા ગાંઠિયા ગમે દેખાય તો હું આમ ગાંઠિયા જોતા એમાં એનાઉન્સમેન્ટ થયું બધા ભાઈ. અને જે જેમ થયું એમને એમ કોપી પેસ્ટ મારું છું અસ્મિતા પર્વમાં. તમારો તબલજી મન કે સાહેબ આ 100% તમારું નામ લે છે. સાંઈરામ દવે એટલે ઈહોય શિહોય થતું હોય છે. અને હું મર્યો, મેં કીધું ક્યાંક ફ્લાઇટ વહી જાય, બીજો ડાયરો કરવો પડશે ટિકિટ હાટ. એક ધોળી અને જેને ચાઇનીઝ આવડતું હતું અને ઇંગ્લિશ આવડતું, કેન યુ ટ્રાન્સલેટ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધીસ એડવર્ટાઇઝમેન્ટ? મને કે યા, મારો બોર્ડિંગ પાસ મને યોર ફ્લાઇટ ઇઝ 4 મિનિટ લેટ. મેં કહ્યું ઓય ઓય, આ 20 મિનિટથી ગોટે ચડ્યા છે અમે, પ્લેન આવશે તો ખરા ને? મને કે સાહેબ આ ચાઇનીઝ એરપોર્ટ છે. મેં કીધું ઓરિજિનલ ક્યાં છે? ઘરની બહાર બહુ રહ્યો છો તમે, તો સાબુદ્દીનભાઈ એમ પણ કહેલું કે અપડાઉન કરવાની ટેવ હતી અને રોજ ટિફિન લઈને જાતો, તો ઘરવાળીએ રવિવારે પણ ટિફિન બનાવી દીધું. એટલે મેં ધ્યાન દીધું કે આજ તો રવિવાર છે, તો એને કીધું કે હવે બનાવ્યું છે જાતા આવો ને ખાતા આવો. તો મારો પ્રશ્ન એવો છે કે તમે બહુ બહાર વયા જાઓ છો, તો એનાથી આમ ઘરના લોકો રાજી રાજી રહે છે? તમારે ભદ્રભાઈ આ સવાલ અમારા ઘરના નો પૂછવો જોઈએ. આમ ગમે એટલા પ્રવાસ કરીને ઘરે પહોંચે તો એમ પૂછે ખરા કે બસ આવતા રહ્યા, બસ આવતા બોલે છે. વાહ, પણ હવે પરદેશમાંથી ભેટ સોગાદો ને બધું મળ્યું હોય ને, કઈ ગમે ખરીદ્યું હોય એટલે પાછા ઘરના ખુશી થઈ જાય. એક પ્રસંગ વર્ણવાનો છે. હવે હવાઈ સફરના તો ઘણા પ્રસંગો છે, પણ 80 સેકન્ડમાં થઈએ કે એવું કહી દઉં. કિરીટ 52,000 નું ડોનેશન ની જરૂર હતી મને. અમારે ગર્લ્સ સ્કૂલ બની ને, એની બે વર્ગ અમારો હતો. આખી સ્કૂલ મેં એક સંકલ્પ કર્યો હતો કે રિટાયર થતા પહેલા ગર્લ્સ સ્કૂલ બનાવી, ફાળો કરતો જાવો ને ગર્લ્સ સ્કૂલ બનાવતી જાવીને. એમ કરતા કરતા 20 લાખના ખર્ચે થઈ ગયું પૂરું. પણ ફર્નિચરમાં બે દીકરીઓનો વર્ગ હતો ને એને 40 બેન્ચો ન થઈ, ફંડ ખૂટી ગયું. હું ત્યાંથી નીકળું તો મને કહે કે કેમ અમારા માટે નથી. મેં કીધું ભાઈ થઈ જઈશ. તો દુબઈથી ફોન આવ્યો કે તમારો પ્રોગ્રામ રાખો દુબઈ, હયાત રિજન્સી, સોનલબેન રાવલ હળવદના દીકરી છે. મેં કીધું 52,000 ડોનેશન આપો તો હોય, આંકડો મગજમાં રહી ગયો. એ કે આપશું. એટલે કિરીટભાઈને મેં કીધું કે આપણે દુબઈ જવાનું છે. દાયાભાઈ અને તબલા આર્ટિસ્ટ અમે ત્રણેય ગોઠવાણા. ડાયોબિત પહેલી જ વાર વિમાનમાં બેઠો, બેઠા એટલે ઓલી સૂચનાઓ શરૂ થઈ. યોર અટેન્શન પ્લીઝ લેડીઝ એન્ડ જેન્ટલમેન, પ્લીઝ ફાસન યોર સીટ બેલ્ટ.
ડાયો ભાઈ મને આ શું કે છે, કે મેં કીધું પટા બાંધી લ્યો એમ કે છે, એમાં એટલો બધો ગંભીર થઈ ગયો. અરે મેં કીધું પટા બાંધવાનું કે છે, પણ કે મેં લેંઘો પહેર્યો. બસ મારો સમય અહીં પૂરો થાય. જગદીશભાઈ, આપણે ઘરે તમે પાછા આવો ત્યારે ઘરના લોકો રાજી થાય છે કે તમે બહુ બહાર રહ્યો તો રાજી થાય છે? એક સત્ય ઘટનાનો પ્રસંગ છે મારા જીવનનો, વિદેશ પ્રવાસ સાથે સંકળાયેલો. 24 એપ્રિલ 1997 મારી પહેલી જ વિદેશ યાત્રા હતી, ને પણ અમેરિકાની. મારો પ્રમોટર એમ્બેસેડર લઈને રાજકોટથી આવ્યો અને અમારે અમદાવાદ જવાનું હતું. પહેલો જ પ્રવાસ હોય એટલે બધાનો અનુભવ છે. બપોરે જમણવાર હોય ને પડા ને શ્રીફળ ને ફૂલના હાર. પણ પછી જ્યારે મને વિદાય કરતા હતા, મારો દીકરો મૌલિક અહીંયા બેઠો છે, અત્યારે 22 વર્ષનો છે. મૌલિક એ વખતે માત્ર 2.5 વર્ષનો હતો અને હું એમ્બેસેડરમાં બેઠો અને જેવું એન્જિન શરૂ થયું, મારા પત્નીએ એને તેડેલો. મારો એકમાત્ર પુત્ર નહીં, એકમાત્ર સંતાન છે મારું. અને સાહેબ 2.5 વર્ષનો બાળક આમ એમ્બેસેડર શરૂ થઈને મારી પત્નીએ તેડેલો અને એ એમ્બેસેડરના દરવાજાને પકડીને એવો મોટેથી રડવા માંડ્યો કે અમે તો બધાએ પહેલેથી રડતા હતા, કારણ કે મારો પહેલો જ પ્રવાસ હતો. પણ 2.5 વર્ષના બાળકને રડતું જોઈ અને આડોશી પાડોશી જે બધા બહાર નીકળ્યા હતા એ બધા રોવા માંડ્યા. એક બે જણાએ તો મને કીધું ખરું કે હજી ઉતરી જાઉં, હજી હું બગડી ગયું છું. પણ આ ક્ષેત્રનું દુર્ભાગ્ય એ છે કે કલાકારની ગાડીમાં ચડી ગયેલો માણસ છેલ્લા શ્વાસ સુધી ઉતરી શકતો નથી. આ દુર્ભાગ્ય છે બાપુ. અને એટલે સાહેબ કે નથી કોઈ પરવા દહન કે દફનની, નથી કોઈ પરવા આ બદનના જતનની. પરદેશમાં આ એક જ વાત શ્વાસોશ્વાસમાં રમતી હોય છે કે નથી કોઈ પરવા કબર કે કફનની, નથી કોઈ પરવા દહન કે દફનની, નથી કોઈ પરવા આ બદનના જતનની. પણ મને એક પરવા છે મારા વતનની, મને એક પરવા છે મારા વતન. મારી પત્ની દીપાલી હાસ્ય કલાકાર હોય કે ગુજરાતનો કોઈ પણ કલાકાર હોય, મારું એવું અંગત માનવું છે બાપુ કે કોઈ પણ કલાકાર જ્યારે સફળ થાય છે એ તાલીઓ એના નામે પડતી હોય છે, પરંતુ એમાં એની કોઈ પણ કલાકાર એની પત્નીના પ્રેમના ભોગે અને એના નસીબના જોરે આગળ વધતો હોય છે. આવું આવું અંગત રીતે હું માનું છું. તમે સહમત હો કે ન હોય તમારી ઉપર આધાર છે. 9મા નોરતે મારી ચમન બનેગા કરોડપતિ બહાર પડી અને પહેલા નોરતે મારી સગાઈ થઈ, એટલે મારા જીવનમાં ખરા અર્થમાં દીવો પ્રગટાવવા મારી પત્ની આવી. અને એનો સેન્સ ઓફ હ્યુમર, મને મારું સેન્સ ઓફ હ્યુમર છે એ મારી માની ભેટ છે. સરોજબેન શુક્લા, એ કોઈ મહેમાન આવ્યું હોય એને પૂછે કે સાંઈરામ નથી, તો એમ કે ના નથી પણ ઘર નથી લઈ ગયા, ઈ સેન્સ ઓફ હ્યુમર મારી માના સેન્સ ઓફ હ્યુમર વાત કરું છું. અને એમાં ઘરમાં સ્વાભાવિક છે, મારા ઘરમાં તો મારો જ ફોટો હોય ને, ફોટો હતો. એક અજાણ્યા બેન આવ્યા ને એમ કીધું કે તમે લોકો બધા સાંઈરામભાઈને બહુ ચાહક લાગો છો, એટલે મારી વાઈફે કીધું કે હું તો 14 વર્ષથી એની સાથે જ રહું છું, એવી ચાહક છું. સામાજિક આ સેન્સ ઓફ હ્યુમર, એટલે મારા ઘરનું વાતાવરણ બહુ હળવું ફૂલ છે. 2-2 વાગે લગી પ્રોગ્રામ ન હોય ત્યારે એની અંદર નથી આવતી બાપુ, ત્યારે મારી પત્ની મને એમ કહે છે, હમણાં તો 2:30 વાગે લગી હું વાંચતો હતો તો એને મને કોરું કવર આપ્યું ભીખુદનભાઈ. આ બનેલી આ ઈ મને એને ખબર છે કે આને તો જ આને મજા આવે વાતમાં, તો જ હવે હુઈ જાઓ. તમને કવરની ટેવ પડી ગઈ છે માનસિક રીતે કે તમને કવર આવે ને તો જ નિંદર આવે છે, તો હવે આ નતર પછી બીજું ઓશિકાનું કવર આપીશ હવે. આટલું વાઘેશભાઈ લાઇટ વેટ વાતાવરણ મારા ઘરમાં હોય છે, એટલે બહાર જાઉં છું ત્યારે સ્વાભાવિક છે કે અમારા બધાના પરિવારજનોનું ધ્યાન બાપ તરીકે પણ પત્નીઓ રાખતી હોય છે. એટલે એકવાર તમારે બધાએ ગુજરાતના બધા કલાકારોની પત્નીઓને વધાવવી જોઈએ, કારણ કે એને અમને જવા દીધા ને ત્યારે કવિતા થઈ, ત્યારે જગદીશ ત્રિવેદી, સાંઈરામ દવે કે શાહબુદ્દીન સાહેબ કોઈ પણ એને આ તાલીઓ મળી છે. એકાદ પત્ની પર્વ પણ ફ્યુચરમાં થાય.
એવી આશા છે. એવી એક નોંધવા જેવી ત્રણેય મિત્રોમાં બાબત એ પણ છે કે એમને એમની જોક્સની અંદર ક્યારેય પોતાની પત્ની ઉપરની જોક કે કોઈની પત્ની ઉપરની જોકને પ્રાધાન્ય આપ્યું નથી અથવા એવોઈડ કરેલી છે. વચ્ચે તો એક ગાળો જેવો ચાલ્યો હતો કે જ્યાં જોક એટલે પત્ની ઉપરની વાત, પણ એ ઇન્ટેન્શનલી એમણે એવોઈડ કર્યું છે. અને પોતાનું જે સ્તર જાળવવાની પહેલી આપણી વાત થઈ એમાં એ બહુ મોટો ફાળો એમણે આપ્યો છે. કારણ કે આ જગ્યા એવી છે કે ટોચ છે, ત્યાં તમે ત્યાં ટકી શકો ને ત્યાં નીચે પડી જ શકો, ત્રીજો કોઈ વિકલ્પ નથી તમારી પાસે. એ ટોચ ઉપર ત્રણ બેઠેલા આ વ્યક્તિત્વો છે એટલે એમણે કાળજી લીધી છે કે અહીંયા ટકી જવાનું છે, અહીંયાથી નીચે ગબડી પડવાનું નથી, વચ્ચે ક્યાંય રોકાવતું નથી. મારો એક થોડો જુદો પ્રશ્ન સાંઈરામ, જુદો એટલા માટે કે આપણે બહુ હાસ્યની વાત કરી છે, તમે અંગત રીતે ક્યારે રડવું હોય અથવા રડી શકવાનો કોઈ ઘટના બની હોય તો રડી શક્યા છો? જો સાધ સે, આનો જવાબ એક શેર છે સાહેબ, કે જો સાધ સે નિકલી હૈ વો ધૂન સબને સુની હૈ, જો સાધ સે નિકલી હૈ વો ધૂન સબને સુની હૈ, કે આ સાધ પે ગુજરી હૈ યે કિસ દિલ કો પતા હૈ. યસ, અચ્છી વાત, અચ્છી વાત. એમ કવિતા લખીને હું મારા આંસુ અને કાગળ ઉપર કંડારી લઉં છું, પણ મારા જીવનમાં કે આ બધાના જીવનમાં એ બનતું જ હોય કે ગ્રીન રૂમમાં કોઈ એવો ફોન આવે કે કુટુંબની કોઈ એવી ઘટના ઘટી જાય અને ભેકડો તાડીને રોવાઈ ગયું હોય, આંખમાંથી આહોડા જતા હોય અને તરત જ જવાબ આવે કે હાલો ટિકિટ શો શરૂ થાય છે અને અમે ત્રણ કલાક નિષ્ઠાપૂર્વક અસાવ્યા હોય, એનો એક દાખલો ખાલી કહી દઉં. મારો બીજા નંબરનો દીકરો ધર્મરાજ, એ 2 વર્ષનો હતો, અમે ગોંડલ રહેતા હતા, રવિવારનો દિવસ હતો, મને તારીખ યાદ નથી, પણ મોટા દીકરાએ, મારી વાઇફની તબિયત થોડી ખરાબ હતી એટલે મોટા દીકરાએ ઓલો નાનકડો એમ કહેતો હતો મમ્મી જલ્દી બહાર આવને, અને ઓલો જીદ કરતો હતો એટલે ધ્રુવે જોરદાર આમ દરવાજો આમ કર્યો અને એની આવડી કમથી નાનકડી આંગળી દરવાજામાં આવી ગઈ અને રીસર લોહીની ધાર થઈ આખી પેલો વેઢો આખો આમ બહાર નીકળી ગયો. રવિવાર હતો, જગદીશભાઈ ગોંડલના બધા ડોક્ટરો હિંગોળગઢ ફરવા ગયેલા, મારા કોઈ ડોક્ટર હાજર નહીં, એટલે નાના ભાઈ કિશને તરત જ ગાડી કાઢી અને અમે 20મી મિનિટે, એ તો બેભાન જ થઈ ગયો હતો, એને લઈ અને ખોળામાં બેસાડી અને એ બેભાન હાલતમાં અમે વોકાટ આવ્યા, રાજકોટ આવ્યા. મારો તે દિવસે શો પોરબંદર હતો અને આખો અન્નક્ષેત્રના લાભાર્થે પોરબંદરની અંદર ચેરિટી શો બહુ મોટું આયોજન હતું. આખી ટીમ મારી, અતુલ પંડ્યા થી માંડી મારી એક ટીમ સાથે હતી, બધા વોકાટ આવ્યા, અમે નીકળતા હતા પોરબંદર અને આ ઘટના ઘટી. ગોંડલિયા સાહેબ નામના ડોક્ટરે એમ કીધું કે આ નહીં ટકે, આંગળી તો ગઈ હવે તમારે. મેં કીધું સાહેબ એક કામ કરો ને, હું ત્યાં પોરબંદરમાં મારા મિત્રો રાહ જોવે છે મારા કાર્યક્રમ માટે, હું આવું ને કાલે સવારે સુધી નિર્ણય લઈ, એક દિવસ તો જોવો, મને કે ગેંગ્રીન થઈ જાય, છોકરાની આંગળી વહી જાય. અને સાહેબ મેં કીધું અત્યારે પાટો મારજો ને તમે ડ્રેસિંગ કરીને, અને મને શ્રદ્ધા હતી કોણ જાણે કે હું મારા ઓડિયન્સને હસાઈ આવીશ ને તો ઈશ્વરના ખાનામાં મારી મારી આંગળી છોકરાની પાછી આવી જશે. આ શ્રદ્ધા સાથે હું પોરબંદર ગયો, 3 કલાક પરફોર્મન્સ દિલથી કર્યું, ખબરદાર કોઈને કીધું કીધું છે, છેલ્લે અતુલથી રહેવાનું નહીં. એટલે કસુમીના રંગ વખતે મારાથી રડાઈ ગયું કે મને મારા છોકરાની આંગળી દેખાતી હતી, કસુમીના રંગમાં લોહી નીતરતી આંગળી દેખાતી હતી. અને અતુલથી એનાથી પણ રડતા કહેવાય ગયું કે મિત્રો તમે પ્રાર્થના કરજો કે સાંઈરામભાઈનો દીકરો હોસ્પિટલમાં છે, આંગળી બચી જાય. અને મિત્રો વિથ ડ્યુ રિસ્પેક્ટ કહું કે 2,500 માણસો ઉભા થઈ અને જલારામ બાપાને કદાચ એના માટેનો પ્રોગ્રામ હતો પ્રાર્થના કરી અને મારા ધર્મરાજની આંગળી હજી એમનેમ છે. આ પ્રસંગ એટલે હલબલાવી નાખે એવી ઘટનાઓ પછી પણ અમે હસાયો. ઘણી વાર અમારી પર આરોપ હોય કે અમે બહુ ચાર્જ લઈ છીએ, ત્યારે યાદ રાખવું કે 2 વર્ષના દીકરાને જે વાર્તા નથી કહી શક્યા ને એનો ચાર્જ ગામ આપે છે, જોક્સનો નહીં, પરિવારનો સમય જે ગુમાવાતો હોય છે એનો ચાર્જ સમાજ આપે. જગદીશભાઈ તો કરુણા નાટકો લખવા જ ટેવાયા, એમાંથી હાસ્ય તરફ આવ્યા છે, એટલે એમને જીવનના સંઘર્ષમાં પણ આવી કરુણ ઘટનાઓ વારંવાર આવી છે. પણ હાસ્ય લેખક બન્યા પછી ઘણીવાર એવું બનતું હોય છે કે ચાર્લી ચેપ્લિન ક્યારે આંસુ સારે તો એ પણ જોક તરીકે સામેના લોકો સ્વીકારતા હોય, એને પણ એમ લાગે કે આ પણ એક એક્ટિંગ છે. જગદીશભાઈ હાસ્ય લેખક અને હાસ્ય પ્રસ્તુતકર્તા તરીકે એસ્ટાબ્લિશ થયા પછી હવે તમને ક્યારે આંખો ભીની થઈ જાય એ નહીં, એક એવો સમાચાર મળ્યા અને રડી પડાય અને સામે કોઈ બેઠું નથી એમ માનીને રડી શકાય એવી ઘટના બની છે? પહેલી વાત તો એ છે, મુનવ્વર રાણાનો એક શેર છે, ઈર્ષાદુ છું સગુપ્તા લોગ ભી ટૂટે હુએ હોતે અંદર સે. સગુપ્તા એટલે હસમુખા રંગીન મિજાજ, સગુપ્તા લોગ ભી ટૂટે હુએ હોતે હૈ અંદર સે, બહોત રોતે હૈ વો જિનકો લતીફે યાદ રહેતે હૈ.
એટલે હાસ્ય અને કરુણ રસ બંનેનું ઉદગમ સ્થાન એક જ છે. માર્ક ટ્વેનનું એક વાક્ય છે, ધ સિક્રેટ સોર્સ ઓફ હ્યુમર ઇઝ નોટ જોય બટ સોરો. હ્યુમરનો સોર્સ એ ખુશી નથી, ગમ છે સાહેબ. અને હું ત્યાં સુધી કહીશ કે કિસી કો હસાના પથ્થર દિલ ઇન્સાનો કા પેશા નહીં હૈ, યે મોમ દિલ ઇન્સાનો કા મઝહબ હૈ સાહેબ. અને એક નમ્રતાપૂર્વક કહું, મારું કોઈ મોટું પ્રદાન નથી સાહેબ, હું કોઈ શિખામણ આપી શકું, પણ વિનમ્રતાપૂર્વક કહી દઉં કે જે ક્યારેય રડતો ન હોય, જે ક્યારેય રડતો ન હોય, એને બીજો ગમે ધંધો કરવો, કલાકાર ક્યારેય ન થવું. અને હાસ્ય કલાકાર તો ક્યારેય ન થવું છે, કારણ કે હાસ્ય ને કરુણ ને સીધો સંબંધ છે. અને રુદન અવારનવાર અમે રોયા છીએ, અવારનવાર એની વાતો અત્યારે કરવાનો સમય નથી. કરુણ પ્રસંગ, વેરાન થયેલા ઉપવનની હું યાદ બનીને જીવો છું, હર પાન ખરે હું વસંતની ફરિયાદ બનીને જીવો છું. કફન પર પાથરી ચાદર અમે મહેફિલ જમાવી છે, દફન દિલમાં કરી દુઃખો ખુશાલી ખૂબ મનાવી છે. વાહ, કરુણતાની ચરમસીમાએ હાસ્ય નિષ્પન્ન થાય છે. પછી સર્વાન્ટિસ હોય, માર્ક ટ્વેન હોય, ચાર્લી ચેપ્લિન હોય, રમકડા રમવાની ઉંમરે રમકડા વેચતો. અને તનસુખલાલ મહેતા હોય, તનસુખલાલ મહેતાને પત્ની પાગલ થઈ ગયા હતા. એ ટિફિન લઈને જતા, લોકો કે શું તમે જાઓ, તમારી પત્ની તો પાગલ છે, ઓળખે તમને? તનસુખલાલ મહેતા કે કેમ ન ઓળખે, આમ 20 જણા ઊભા હોય ને વાટકાનો ઘા કરે ને મને જ આટી જાય. વાહ, બહોત છે, બહોત છે, ટ્રેજેડી ઇન કોમેડી. યસ યસ, કરુણતાની ચરમ સીમાએ હાસ્ય નિષ્પન્ન થાય છે, અને સુખ સંપત્તિ સમૃદ્ધિની ચરમ સીમાએ અધ્યાત્મ શરૂ થાય. વાહ, જૈનોના 24 તીર્થંકર રાજાઓ છે, રાજકુમાર છે, જો બુદ્ધ, મહાવીર, ભર્તુહરી, ગોપીચંદ, સુલતાન ઇબ્રાહીમ, હરદમ, બલ્ખના સુલતાન, ત્યાંથી ફકીરી લઈ લીધી. તો અધ્યાત્મ ત્યાંથી શરૂ થાય છે. અને કરુણતાની ચરમસીમાએ હાસ્ય, એમણે કીધું છે તો કહી દઉં, કદાચ હું નહીં પૂરું કરી શકું એવું છે, કારણ કે લેસ્ટ ઇંગ્લેન્ડ હું જગદીશ હતા, 3 કેમેરા ચાલુ ને બેને પ્રશ્ન પૂછ્યો, તદ્રુપાનંદજીના બેન હતા, એ અમારો ઇન્ટરવ્યુ લેતા સ્વયં સિદ્ધમ, અને આ મને પૂછ્યું કે કરુણ પ્રસંગ વર્ણવો, તો એ અમે બે રોઈને એ રોવ્યા. અને શૂટિંગ થયું એનું રાજકોટમાં, એક કાર્યક્રમ હતો અને દરબાર પૂંજાવાળા વેલજીભાઈ જીતુદાન સંચાલન કરતા, મારા કલાકાર મિત્રો બધા, અને મારા જીતુદાને બીજા કલાકારો પૂરું થયું એટલે મારી જાહેરાત કરી. હું આવ્યો આમ યંત્રવત બોલે જતો, ભત્રીજો પ્રેમમાં પડ્યો અને માસ્તરોનું બાળવટનો લાભ ઉમેરીને એમ, પણ વાત વાતમાં માતા અને પુત્રના પ્રસંગો આવ્યા કરે. વાહ, શિવાજી મહારાજ જીજાબાઈ મૃત્યુ પામ્યાને શિવાજી મહારાજ હતા, એટલે એને કીધું બધા કે આપણો તો કે શિવા આજતા જોપન જા, એવું કહેનાર કોઈ ન રહ્યું. જોડી વાત આગળ હાલે ને હાસી આવે ને પાછું, સર પ્રભાશંકર પટણી એમના માતુશ્રી ગુજરી ગયા, ને પછી માણસો એમને શું સમજાવે, આ તો પોતે પરમ વિદ્વાન કવિ, તો કે બાબા હવે હુઈ જેવું કહેનાર કોઈ ન રહ્યું. એમ મેં પૂરું તો કરી નાખ્યું, લોકોએ હસી ગયો, પણ દરબાર પૂંજાવાળા અને વેલજીભાઈને આવ્યા, મને કે આ પ્રસંગ કેમ આવ્યા આજ, મેં કે મારી બા ગુજરી ગયા. સાબા હવે ક્યાં સુધી ધોળા કરીશ, એવું કહેનાર કોઈ ન રહ્યું. ત્યાં રિક્ષા આવી એટલે હું બેઠો, અને મેં કલાકારોને કીધું શો મસ્ટ ગો ઓન. અને આ લેખ મેં લખ્યો સુરેશ દલાલને એટલો બધો પસંદ પડ્યો, મારા પુસ્તકનું શીર્ષક જ રાખ્યું શો મસ્ટ ગો ઓન.
એટલે આ કલાકારની જિંદગી છે ભાઈ. ધ લાઈફ ઓફ એન આર્ટિસ્ટ ઇઝ જસ્ટ લાઈક ધ કેન્ડલ બર્નિંગ એટ બોથ ધી એન્ડ્સ. નો વન કેન સ્ટોપ ઇટ, વન કેન સી ઓનલી હાઉ નાઇસલી ડઝ ઇટ બર્ન. કલાકારની જિંદગી બે છેડે હળકતી મીણબત્તી જેવી છે. બહુ અચ્છે, બધા જોઈએ કે વાહ બહુ સારી પ્રજ્વળે છે, કોઈ એને રોકી ન આવે. સલામ સલામ શાહબુદ્દીનભાઈ. મિત્રો, આ આ મુદ્દાને એટલા માટે આપણે સ્પર્શ્યો છે કે આપણને આપણને ખૂબ હસાવનારા લોકોનો અંતરંગ પરિચય આપણને પ્રાપ્ત થઈ શકે. હું જગદીશને કહું કે એમને નિષ્ફળ સોની વાત કરી, જેન્ટલમેન પાસેથી ડોબરમેન થઈને આવ્યાની વાત કરી, એમના એક સફળ જે બહુ જ યાદગાર એવો પ્રસંગ એ વર્ણવે. પાંચ જ મિનિટમાં અમારી વાત કરીશ. પૂજ્ય ભાઈશ્રી પધાર્યા છે, આપણે જોરદાર તાલીઓથી એમનું સ્વાગત કરીએ છીએ. એમની સાથે પધારેલા તમામ વિદ્વાનોનું સ્વાગત છે. મને બધું મોટે શું સવાલ હતો એ ખબર છે, અને ભાઈશ્રીને સવાલ કહી દઉં. મારા જીવનનો પહેલો સફળ કાર્યક્રમ મેં ક્યારે આપ્યો એવો સવાલ ભદ્રાયુભાઈ કર્યો છે, જે કહેવાની મને બહુ અતૃપ્ત ઈચ્છા છે. તૃપ્ત કરો. હા, એ હવે તૃપ્ત કરું છું અને પાંચ જ મિનિટમાં પૂરી કરીશ, જેથી કરીને 6:15 વાગે મારું વક્તવ્ય પૂરું થઈ જાય. કારણ કે મને બહુ ગમે છે અને આખી મારા જીવનની યાત્રાનો સાર છે. ઓબેરોય હોટલમાં મારા ગુરુ મને લઈ ગયા. જિંદગીનો પહેલો જ કાર્યક્રમ 28 જાન્યુઆરી 1995 રોજ આપ્યો, અને મેં તમને વાત કરી કે મુંબઈની 5-સ્ટાર હોટલમાં હું ભવ્ય ભૂંડો લાગ્યો, કારણ કે કોઈને હસવું આવ્યું નહીં, પરસેવો વળી ગયો. કલાકાર થવાનું માંડી વાળી થાન આવી અને ઝેરોક્ષ કાઢવા માંડ્યું, અને 4 મહિના પછી શાહબુદ્દીન સાહેબનો સામેથી ફોન આવ્યો અને મને મુંબઈના 2 કાર્યક્રમો આપ્યા, અને સાહેબ સપનાના મેલ પાછો ચણવા માંડ્યો. હરખ એવો થયો કે ધોળા દિવસે ઝેરોક્ષની દુકાન બંધ કરી, મારતી સાયકલે રેલવે સ્ટેશન ભાગ્યો અને મુંબઈનું રિઝર્વેશન લીધું. મને ખબર હતી જો આ વખતે નિષ્ફળ ગયો તો હવે પૂરું. ફાંસીનો ગુનેગાર ન્યાયાધીશને દયાની અરજી કરતો હોય એમ છેલ્લો ચાન્સ હતો, અને હું લડી લેવાના મૂડમાં હતો. એટલે મેં નાટકના રિહર્સલની માફક હાસ્યના કાર્યક્રમના રિહર્સલ શરૂ કર્યા, કારણ કે મૂળ હું નાટકનો માણસ. ઝેરો કરાવવા ગ્રાહક આવે ને તો એને પૂછું કેવીક નવરાશ છે. જો હા પાડે તો મફત જોક સંભળાવું, ઉપરથી અડધી ચા પીવડાવું. હા, અમુકના તો પૈસા ન લેતો, જોક સાંભળો તો ઝેરોક્ષ મફત. આવી રીતે હું 95માં આખો દિવસ મારા ઝેરોક્ષની દુકાને પ્રેક્ટિસ કરું અને રાત્રે ઘરે જવું એટલે પત્નીનો મરો. મારા લગ્નને 6 મહિના નહોતા થયા, 6 મહિના નહોતા થયા, છતાં જે સાયરામે વાત કરીને એને પ્રેમ કરવાને બદલે એને હસવો ન આવે એવા જોક સંભળાવું, અને એ નવી હવી હતી એટલે મોટું મન રાખીને સાંભળી લેતી. એકવાર એણે મારી ગેરહાજરીમાં મારા સાસુને ફોન કર્યો કે તમારા જમાઈ તો હાસ્ય કલાકાર છે. મારા સાસુએ ગાડા જેવડો નિહાકો નાખીને કીધું કે હશે બેટા એકાદ અવગુણ તો હોય ને. મારા સસરાને સમાચાર મળ્યા હતા, એમણે મારા બાપાને ફોન કર્યો કે વેવાય અમે હકપણ કરતા પહેલા તમને પૂછ્યું તું કે મૂર્તિયામાં કોઈ કૂટેવ ખરી, ત્યારે તમે કીધું નહોતું કે કલાકાર છે. હવે મારા બાપાનો જવાબ સાંભળજો, એ કે હમણાં સુધી એવું કાંઈ નહોતું, એને શાહબુદ્દીન રાઠોડનો સંગ દોષ લાગ્યો.
સાહેબ આ માહોલમાંથી હું આંતરરાષ્ટ્રીય કલાકાર થયો છું અને કયામતનો દિવસ આવ્યો સાહેબ, 20 મે 1995 ભાઈદાસ સભાગૃહ વિલે પાર્લે વેસ્ટ, કલાકારોમાં શાહબુદ્દીન રાઠોડ, શ્યામ જ્વાલામુખી જે લોકલ ટ્રેનના બોમ્બ બ્લાસ્ટમાં ગુજરી ગયા, સુભાષ કાબરા અને જગદીશ ત્રિવેદી. અને પડદો ખુલ્યો સાહેબ, બાપુ એ પડદો નહોતો ખુલતો, મારું પ્રારબ્ધ ખુલતું હતું. હું સૌથી નાનો એટલે પહેલા મારે જ બોલવાનું હોય, અને મેં ભગવાનનું નામ લઈને શરૂ કર્યું, હું નમો ભગવાનને કે યારથી યારી કરું, તું બતાવી દે હૃદય કોની તરફદારી કરું, અને હવે તું હસાવે તો હસું અને તું રડાવે તો રડું, લે તને જેવી ગમે એવી અદાકારી કરું. અને મારી જિંદગીની પહેલી રમૂજ મારી પત્નીએ ઘરે પેંડા બનાવ્યા હતા. પછી અમે આખા ઘરના એ રકાબી ભરી ભરીને પેંડા પીધા, જેને જેટલા ભાવ્યા એટલા પીધા. આજની તારીખમાં મારા ઘરે આવીને એમ કહો કે પેંડા બનાવ્યા છે, મારો છોકરો રકાબી લઈને દોડે. આજના આ બેઠકની હું આ પહેલી જોક બોલ્યો આજની બેઠકની. અને બાપુ ભાઈશ્રી, મારા સુખદ આશ્ચર્ય વચ્ચે લોકો ખડખડાટ હસતા હતા, અને લોકોને હસતા જોઈને હું રડતો હતો. કારણ કે 20 મે સુધી મને મારી જાત ઉપર વિશ્વાસ નહોતો કે હું કોઈને હસાવી પણ શકું, કારણ કે ત્યાં સુધી હું કરુણ નાટકો જ લખતો અને કરુણ નાટકો ભજવતો. ડીંગ નિંગાણું ડીંગની ટોળી, એ પછી હું કોઈને જાહેરમાં હસાવતો હોઉં ને એવી ઘટના 20 વર્ષ બાદ બની હતી, 75 થી 95. અને કાર્યક્રમ પૂરો થયો, ઓર્ગેનાઇઝર જે અબ્બાસ એણે બધા ચારેય કલાકારોને કવર આપ્યા. હવે એમની રૂબરૂમાં જો કાઢીને ગણું તો અવિવેક થાય, અને અંદર શું મૂક્યું હશે એ જાણવાની તીવ્ર ઝંખના. કારણ કે ગમે એમ તો 1 રૂપિયાની 3 કોપી. હું ગ્રીન રૂમમાં ગયો ભાઈદાસના, અને છાનામાના એ પૈસા ગણ્યા, મારી અપેક્ષા 500 રૂપિયાની હતી પણ 1500 નીકળ્યા. ભગવાન ઉપર ભરોસો રાખીને તો 3 ગણું આપે છે. અને તરત જ એસટીડી પીસીઓમાં પહોંચ્યો, અને મારા ઘરે બૂથમાંથી ફોન કર્યો, મારી પત્નીએ ઉપાડ્યો, મને કે જલ્દી બોલો શું થયું. અને મેં જવાબ આપ્યો, તારી તપસ્યા ફળી છે, મારી રજૂઆત સફળ રહી છે. અને બીજી આનંદની વાત, આપણે 500 ધાર્યા હતા ને, પણ મને એક પ્રોગ્રામના 1500 મળ્યા છે. એ વખતે ઝેરોક્ષના ધંધામાં મહિને 1500 માન મળતા, મહિને 1500. એટલે ફોનના આ છેડે હું રોતો હતો, અને સામા છેડે મારી પત્ની રોતી હતી. એટલે જે કરુણતાની વાત છે સાહેબ, મારા ગુરુ અવારનવાર બોલે છે કે જેમની સંસારમાં વસમી સફર હોતી નથી, એમને શું છે જગત એની ખબર હોતી નથી સાહેબ. અને ત્યારથી માંડીને 22મું વર પૂરું થયું. 2 દિવસ પહેલા જે હાસ્યનો કાર્યક્રમ આપ્યો ને, એ મારા જીવનનો 3126મો કાર્યક્રમ હતો સાહેબ. અને 22 વર્ષના ટૂંકા ગાળામાં 5-25 નહીં પણ 54 વિદેશ યાત્રાઓ કરવાનો મને ગુજરાતી હાસ્યરસિક જનતાએ અવસર આપ્યો. પણ હવે વાત પૂરી કરતા પહેલા, કારણ કે અહીંયા 2 એવી વ્યક્તિ બેઠી છે, બાપુ યોગાનુયોગ સૂર્યવંશની કથા કરે છે અને ભાઈશ્રી ચંદ્રવંશની કથા કરે છે. સાહેબ હું એમ કહીશ કે કથા નભના સૂરજ અને ચંદ્ર અહીંયા બાજુ બાજુમાં બેઠા છે સાહેબ. છે ગગન પર સૂર્ય બાપુ, તો ભાઈ શ્રી છે ચંદ્રમાં. એટલે બંને કથાકારોના ચરણમાં પ્રણામ કરી, અને છેલ્લી વાત હવે મને કઈ પૂછશો ના.
છેલ્લી વાત કરી દઉં કે આ લોકો જયારે કથા પૂરી કરે ત્યારે કથાનું ફળ એ કોઈ ને કોઈ વ્યક્તિને કોઈ ને કોઈ તત્વને અર્પણ કરતા હોય છે. હું વિનમ્રતાપૂર્વક જગદીશ ત્રિવેદી 50 વર્ષની ઉંમરે હું હાસ્ય કલાકાર તરીકે જે કંઈ કરી શક્યો એનું સમગ્ર ફળ પૂજ્ય બાપુ અને પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં મારા કલાગુરુને અર્પણ કરું છું. હું એમના ચરણોમાં અર્પણ કરું છું કે ઓબેરે હોટલમાં નિષ્ફળ ગયેલા જગાને જો એમણે બીજી વાર ફોન ન કર્યો હોત તો અત્યારે અસ્મિતા પર્વના સ્ટેજ ઉપર બીજો કોઈ પણ હોત પણ જગદીશ ત્રિવેદી ન હોત. સાહેબ, જગદીશ ત્રિવેદી અહીં આવી શકો સાહેબ, પથ્થરને હીરો બનાવનાર મારા કલાગુરુ છે સાહેબ. અને હું અલ્લાહ તાલાને હું દુઆ માગું કે 80 વર્ષના મારા કલાગુરુ આજે પણ સક્રિય છે, અલ્લાહ એમને કમસે કમ 100 વર્ષના કરે. આજે પણ ગુજરાતીઓને હસાવવા માટે સક્રિય છે એવા મારા ગુરુને અલ્લાહ 100 વર્ષના કરે. અને તમામ ફળ ગુરુ આપને અર્પણ કરું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. વાહ જગદીશભાઈ. મિત્રો, થોડા વખત પહેલા એક પુસ્તક હાથમાં આવ્યું અને એ પુસ્તક ઉપર એક ખાસ નોંધ લખેલી હતી. એ નોંધ વાંચીને થોડો વિચિત્ર અનુભવ થયો. આપણે હમણાં વાત કરી કે પ્રકાશકો રાઇટરને રોયલ્ટી નથી આપી શકતા. રતિલાલ બોરીસાગરે એક જગ્યાએ લખ્યું છે કે એક પુસ્તકની કિંમત 50 રૂપિયા અને 35 પૈસા હતી. એટલે મેં પ્રકાશકને પૂછ્યું કે આવી કિંમત કેમ રાખી છે. એને કહ્યું કે 50 અમારા, પછી અમારે લેખકને કંઈક આપવાનું હોય ને એ 35 પૈસા. જ્યારે રોયલ્ટી માટે આવી દશા હોય ત્યારે એ પુસ્તક ઉપર ખાસ નોંધ હતી, લેખકની મંજૂરી ફરજિયાત નથી. આ સંગ્રહનું એકાંકી ભજવતા પહેલા તેમજ તેના કોઈ પણ ભાગનો અન્ય કોઈ રીતે ઉપયોગ કરતા પહેલા મારી મંજૂરી લેવી ફરજિયાત નથી. નાટકનું મંચન થવું જરૂરી છે અને તેમાં જ નાટકના જીવનની સાર્થકતા છે. નાટક એ સાહિત્ય કૃતિ છે, લેખકના બાપનું ખેતર નથી. તે હું ફરિયાદ કરું કે મારી મંજૂરી વગર ખેડ્યું કેમ. મારી દરેક કૃતિને હું લખ્યા પછી રમતી મૂકી દઉં છું, ત્યારબાદ તમે ચાહી શકો તો એ મારાથી બધું તમારી છે. જગદીશ ત્રિવેદી, સ્ટેશન રોડ, થાનગઢ. અને આ જગદીશ ત્રિવેદી, કારણ કે એક જ સેકન્ડ, અમારી પાસે રોયલ્ટીના પૈસા નહોતા સાહેબ, અને મેં તમને કીધું એમ મારે એટલે લેખક થવું પડ્યું. એટલે મેં નક્કી કર્યું હતું કે હું જયારે નાટક લખીશ ત્યારે પહેલી સૂચના લખીશ કે મંજૂરી પણ લેશો નહીં, રોયલ્ટી તો દૂરની વાત છે સાહેબ. અને દહેજ પ્રથાની વિરુદ્ધમાં નાટકો લખ્યા અને ભજવા એટલા માટે 840 રૂપિયા ટોટલ ખર્ચ મારા લગ્નનો, મારા લગ્નનો કુલ ખર્ચ 840 રૂપિયા. દહેજ નથી લીધું, સાસરેથી કેવળ કન્યા લઈને આવ્યો છું એનું મને ગૌરવ છે સાહેબ. હું કાર્યક્રમના સમાપન તરફ ઝડપથી જઈ રહ્યો છું કારણ કે સમયને આપણે બરાબર અનુસરીએ છીએ. હું સાંઈરામને એક વિનંતી કરું કે એક સુંદર મજાની કર્ણ ઉપરની કોઈ કવિતા આપ રજૂ કરો, કારણ કે એ પૂજ્ય બાપુનો પણ બહુ મોટો મનોરથ. બાપુએ સિક્કિમની કથામાં માયાભાઈ, હું, ઉસ્માન અમે સાથે હતા અને એક આમ કથામાં વિષય આપેલો કે કર્ણને આમ તો અન્યાય થયો છે પણ સર્જકોએ એને એ બહુ એટલો બધો ન્યાય નથી આપ્યો, એટલે કંઈક લખજો બાપ, એવું બાપુએ કીધું. અને ત્યારે એક મુખડું રાતે આવેલું સિક્કિમમાં, પછી 2 વર્ષે પૂરું થયું અને હવે તો આખી એક હું ફ્યુચરમાં કદાચ એક પુસ્તક આપું એવી શ્રદ્ધા સેવું છું. અને કર્ણને એક પોએટ્રિક ફોર્મમાં અને એ ગીત જે મારી મારી આખી દિશા ઉઘાડી એને, અને એ ગીત અર્પણ કરું છું. મારી ગંભીર કવિતાઓ મેં કીધું એમ લોકોમાં બહુ ચાલી નથી એટલે મેં રજૂ નથી કરી, એનો સમય હજી આવી રહ્યો છે, પણ આ ગીત કદાચ આપને પસંદ પડશે. કર્ણની વેદના. તમે કહેતા નહીં કોઈને પરબારું, સૌરાષ્ટ્ર બહારના માણસોને ડાયરેક્ટ એટલે પરબારું થાય આ કેવું પડે. તમે કહેતા નહીં કોઈને પરબારું કે સૂરજના સંતાને આંખામાં બેઠ્યું છે આખા જીવનનું અંધારું. તમે કહેતા નહીં કોઈને પરબારું કે સૂરજના સંતાને આંખામાં બેઠ્યું છે આખા જીવનનું અંધારું. માં એટલે મમતા અને માં એટલે કરુણા અને માં એટલે વાલપનો દરિયો. માતાનો મરમ તો મારા જીવતરમાં ધગધગતા લાવાથી ભર્યો. માના ધાવણની બે ઘૂંટ મને આપી નહીં કેમ એને માં કહીને પુકારું. તમે કહેતા નહીં કોઈને પરબારું, અને ઝળહળતો બાપ જેનો દુનિયામાં હોય એના છોરુને હોય ટળવળવાનું. ઝળહળતો બાપ જેનો દુનિયામાં હોય એના છોરુને હોય ટળવળવાનું. અને દાતારી દીધી પણ દરજ્જો ન દીધો અને એ પણ નહીં કોઈને કહેવાનું.
અને થોકબંધ મેણાના ભારને વેંઢારું, અરે રોજ રોજ રોમ રોમ બળવાનું, થોકબંધ મેણાના ભારને વેંઢારું, તમે કહેતા નહીં કોઈને પરબારું. અને હવેનો અંતરો સાંભળજો કે પાંચને બચાવવા તું છઠ્ઠાની પાસે જે માગણ થઈ આવી છો માતા, એ પાંચ ને બચાવવા તું છઠ્ઠાની પાસે જે માગણ થઈ આવી છો માતા, તરતો મૂકો ત્યારે બે ઘડી માટે ચિંતા થઈ નહોતી જન્મદાતા, તરતો મૂકો ત્યારે બે ઘડી માટે ચિંતા થઈ નહોતી જન્મદાતા કે મારા નસીબના બાકી રાખેલા હાલરડા ક્યાં જઈને ઉધારું. તમે કહેતા નહીં કોઈને પરબારું, મારા નસીબના બાકી રાખેલા હાલરડા ક્યાં જઈને ઉધારું. અને છેલ્લો અંતરો કે સૂર્યનો દીકરો ઇન્દ્રને ઓળખે આવી વાર્તાઓ હવે કોઈને કહેશે, સૂર્યનો દીકરો ઇન્દ્રને ઓળખે આવી વાર્તાઓ હવે કોઈને કહેશે. અને કાળજો ઠાકર હવે કર્ણના ખોઈડે તો કુંડળ નહીં કાળ જ કાઢી દેશે, કાળિયો ઠાકર આવે કર્ણના ખોઈડે તો કુંડળ નહીં કાળ જ કાઢી દેશે. અને એક યોદ્ધાની જેમ મને માર્યો હોત શ્યામ તો પાપ ધોવાત એક તારું. તમે કહેતા નહીં કોઈને પરબારું, સૂરજના સંતાને આયખામાં બેઠ્યું છે આખા જીવનનું અંધારું આ બે મહાપુરુષોને. મિત્રો, આજની આ સંગોષ્ઠીના સમાપનમાં આપણા સૌના આદરણીય ગુરુ શાહબુદ્દીનભાઈ એક મિનિટ અસ્મિતા સ્પેશિયલ રજૂ કરે. તાજા પરણેલા પતિ પત્ની, એમાંથી પતિ ઘરે આવ્યો ને પત્નીની આંખમાં આંસુ જોયા એટલે તારે કંઈક થઈ ગયું કે પ્રિય તારી આંખમાં આંસુ શું થયું. તો પત્ની કે મેં તમારા પાટલોને ઇસ્ત્રી કરી. અરે કે આટલા બધા નોકર ચાકર હોવા છતાં તારે આવું કામ કરવાની શું જરૂર હતી. તો કે તમે બહારથી આવો તો એમ કહી શકું કે મેં ઇસ્ત્રી કરી. શરૂઆતમાં આવા ઉભરા આવે તો ઓલો કે ભલે કરી. તો કે ઇસ્ત્રી પાટલૂનમાંથી પડી રહી ને પાટલૂન બળી ગયું. તો એનો પતિ કે ભલે બળી ગયું, મેં સૂટ જયારે સીવડાવ્યો ત્યારે પેન્ટ એક્સ્ટ્રા સીવડાવ્યું, કોટ એક જ છે પણ પાટલૂન બે છે. પત્ની કહી તો મને ખબર છે બીજા પાટલૂન માંથી ઠીકડું કાપીને મેં રફોઈ કરી નાખ્યું. થેન્ક યુ. એનો પતિ કે તને આ હુજ્યું, અમને કોઈ ન હુજે, પણ વેર ધેર ઇઝ લવ ધેર ઇઝ નો પ્રોબ્લેમ. એટલે કબીર સાહેબે કીધું કે એ તો પ્રેમ કા ઘરે કાલા કા ઘર નહીં, શીશ કાઠ ભૂઈ ધરે ફીર બેઠે માહી. પ્રેમને બાડી ઉપજે પ્રેમના આટ બિકાય, રાજા પ્રજા જે રૂચે શીશ દઈ લે જાય. તો ઇટ ઇઝ બેટર ટુ હેવ લવડ એન્ડ લોસ ધેન નેવર ટુ બી લવડ એટ ઓલ. આભાર, ધન્યવાદ. મિત્રો, આજની આ સાહિત્ય હાસ્ય સંગોષ્ઠી હું માનું છું કે પહેલી સભા કરતાં વધુ હાસ્ય આપી શકી છે. અને એનો મુખ્ય આધાર આ મારી બાજુમાં બેઠેલા ત્રણ ગુજરાતી સાહિત્યના અને ગુજરાતના અપૂર્વ ગૌરવ સમાન ત્રણ ધુરંધર કલાકારો છે. હું મારો પૂરો આદર વ્યક્ત કરું અને સમયની મારામારીને લઈને હું ઝડપથી કામ પૂરું કરું. બંને મિત્રોને અત્યારના છેલ્લે સમય કદાચ નથી આપી શકતો કારણ કે સમયનો એક વાક્યમાં મારે એક ભાઈબંધે મને પૂછેલું, મને કે સાંઈરામ આ શોભા ડે અને યોગા ડે બે બેનું કહેવાય? શોભા ડે અને યોગા ડે બેનું કહેવાય? મેં કે એ ખબર નથી, પણ આને મન્ના ડે ની યાર કાંઈ સંબંધ નથી. મેં અંતિમ વાક્ય બોલું છું, હા, પણ વિનંતી કરી દઉં, આ અત્યારની જ રમૂજ છે, અત્યારે જ યાદ આવેલી રમૂજ છે, આજના દિવસની જ રમૂજ છે. અને જિંદગીમાં પહેલી અને છેલ્લી વખત જ જાહેરમાં બોલું છું, પણ વિનંતી એટલી કે તમે ખરેખર એને રમૂજ સ્વરૂપે જ લેજો, નહીતર જવાબદારી તમારી. એ એક વાક્ય બોલી નાખું છું ઝડપથી કે હું બે વખત નાપાસ થયો એટલે વિશ્વવિખ્યાત થયો, જો ત્રણ વાર નાપાસ થયો હોત તો વિશ્વ વંદનીય બની ગયો હોત. મિત્રો, હું પ્રિય બાપુનો ઋણ સ્વીકાર કરું અને પૂજ્ય ભાઈશ્રી પણ અહીંયા અમારા માટે પણ એ ધન્ય ઘડી છે કે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે.
મને એમ લાગે છે કે હાસ્ય તમારા જીવનની અંદર ન હોય તો જીવન શક્ય નથી. થોડા વખત પહેલા જ એક વિદ્યાર્થીએ પેપરની અંદર એમ લખ્યું, એને પૂછવામાં આવ્યો તો મારો કોઈ નિબંધ લખો, મારો પ્રિય તહેવાર. અને એ વિદ્યાર્થીએ સરસ મજાનો જવાબ આપ્યો. જવાબમાં લખ્યું, આમ તો બધા તહેવાર મારા પ્રિય જ હોય છે, પણ રામનવમી મારો વધુ પ્રિય તહેવાર છે. આ દિવસે ભગવાન રામ આઠમું ધોરણ પાસ કરી નવમા ધોરણમાં ગયા, એની ખુશીમાં રામનવમી ઉજવાય છે. મોટે ભાગે બધા નિશાળીયાઓના રિઝલ્ટ એપ્રિલમાં જ આવે છે, તેથી આ તહેવાર પણ એપ્રિલમાં જ ઉજવાય છે. બધા લોકો શ્રી રામને અભિનંદન આપવા આ તહેવાર ઉજવે છે. રામ અને હનુમાન એક જ ક્લાસમાં ભણતા હતા, તેથી તેઓ મિત્ર હતા. બીજા દિવસે વિજયાદશમી ઉજવાય છે, તેથી ભગવાન રામે પરીક્ષામાં વિજય મેળવ્યો. આથી તે દિવસે પણ લોકો સારા કપડાં પહેરે છે અને મીઠાઈ ખરીદે છે. ત્યાર પછી ત્રીજા દિવસે ભીમ અગિયારસ તરીકે ઉજવાય છે. ભીમ પણ રામનો મિત્ર, એણે કૌરવને ધોકાવ્યા અને મિત્ર તરીકે રાવણને ધોકાવ્યો. આથી લોકો જુગાર રમે, લાડવા ખાય, આમ રામનવમીનો તહેવાર 3 દિવસ ઉજવાય. લોકો ડીજે સાથે ડાન્સ કરે છે, રામ તેરી ગંગા મેલીમાં આ બધું આવે છે. અને આજના દિવસનું છેલ્લું વાક્ય, ટીચરે એને 5 માંથી 3 માર્ક આપ્યા છે. થેન્ક યુ. આજના દિવસની આ બીજી સંગોષ્ઠી બધાના જડબા થાકી ગયા હશે એવી ગઈ છે, અને મન હૃદય એ તરબતર થઈ ગયા હશે. આ સંગોષ્ઠીમાં એના અંત તરફ જઈ રહી હતી ત્યારે અચાનક પધારેલા પૂજ્ય ભાઈશ્રીને આપ સૌ વતી હું પ્રણામ કરું છું. આવતીકાલે 9 એપ્રિલ અસ્મિતા પર્વનો 3જો દિવસ સવારની સંગોષ્ઠી 9 થી 12 જે સંગોષ્ઠીનું સંયોજન કરશે કવિશ્રી સંજુવાળા. સંગોષ્ઠીનું શીર્ષક છે ગુજરાતી ગઝલના ગઢ. એવા 3 ગઢ પસંદ કર્યા છે, બરકત વિરાણી બેફામ, શૂન્ય પાલનપુરી અને મરીજ. બેફામ વિશે કવિશ્રી અંકિત ત્રિવેદી વાત કરશે, શૂન્ય પાલનપુરી વિશે કવિશ્રી રઈશ મનિયાર વાત કરશે, અને આપણી ગુજરાતી ગઝલના ગાલિબ મરીજ વિશે વાત કરશે શાયર શ્રી જલન માત્રી. આવતીકાલે બીજી બેઠક સાંજે 3:30 વાગે 3:30 થી 6:30 કાવ્યાયનની બેઠક છે, જેનું સંચાલન કરશે કવિશ્રી હિમલ પંડ્યા. કવિગણમાં છે સર્વશ્રી વારીજ લુહાર, ભરત ભટ્ટ પવન, મનોજ જોશી મન, કવિયત્રી લતા હિરાણી, કવિશ્રી સ્નેહી પરમાર અને કવિશ્રી જયંત ડાંગોદરા. આજે હનુમંત સંગીત મહોત્સવની પ્રથમ રાત્રિ છે. વાદ્ય સંગીત અને તાલ વાદ્ય સંગીતની આજે પ્રસ્તુતિ થશે. જેમના નામનો ઉલ્લેખ પૂરતો છે એવા
પંડિત શિવકુમાર શર્માનું સંતુરવાદન, જેને સંગત આપશે પખવાજ પર પંડિત ભવાનીશંકર અને તબલા પર શ્રી યોગેશ શમસી, અને એ પછી તાલવાદ્યની જુગલબંદીમાં શ્રી રામપ્રસાદ મિશ્ર અને ભવાનીશંકરનું પખવાજ અને તબલાની જુગલબંદી રહેશે. આ કાર્યક્રમ ચિત્રકૂટ ધામ તલગાજરામાં યોજાયેલો છે. આપ સૌ સમયસર પ્રસાદ લઈને વાહનની વ્યવસ્થા કરી છે એ દ્વારા ત્યાં પહોંચશો. કાર્યક્રમનો સમય છે 8:30 વાગે રાત્રે. અને આ સાથે આજની આ સંગોષ્ઠી, સાહિત્ય સંગોષ્ઠી અહીં સંપન્ન થાય છે. અને છેલ્લે તમે બધાએ જેમ એક એક વાક્ય કહ્યું, એમ મને એક વાક્ય કહેવાનું મન છે કે ભાઈ શ્રી સાંઈરામ દવે, આપનો આટલો બધો ગાંઠિયા પ્રેમ છે બરાબર છે, પણ કંઈ જબ્બાએ ગાંઠિયાના રંગના પહેરવાના હોય આજે?